नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देशता जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर सादि गौर भक्त वृंद जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव जनवल्लभ गिरिवर
जय राध माधव कुंज बिहारी, जय राध माधव जय बिहारी, जय राध माधव कुंज बिहारी, जय राध माधव। यशोदनन्दन व्रज जनरञ्जन, 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 यमुन तीरवनचारी जय राध माधव Rama, Rama, Rama.
देवकी नंदनाय च
देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः हरे कृष्णा Krishna, Hare Krishna, 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 Hare Hare, Krishna, Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, ગીતા સત્ર તૃતીય સત્રમાં સર્વ ઉપસ્થિત મહાનુભાવો વૈષ્ણવો આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનથી આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ગત સત્રમાં આપણે ચર્ચા કરી પોતાના સ્વરૂપના વિષયમાં, આપણે કોણ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સૌથી પહેલા એ પથ ઉપર લઈ ગયા જે પથ સાંખ્ય યોગના નામથી પ્રસિદ્ધ છે. અને સાંખ્ય યોગનો અર્થ છે કે આની અંદર ભગવાને સંખ્યાપૂર્વક તત્વનું નિરૂપણ કર્યું છે. પંચમહાભૂત, ત્રણ સૂક્ષ્મ શરીરના અંશો, ત્રણ આધ્યાત્મિક શરીરના તત્વ, આત્મા, એક એક વાતને ભગવાન સંખ્યાપૂર્વક નિરૂપિત કરતા ગયા છે 26 શ્લોકોની અંદર. અને આત્માને લગતી જેટલી પણ જાણકારી છે 26 શ્લોકોની અંદર ભગવાને એને ત્યાં સમાહિત કરી લીધી. કારણ માત્ર એક કે જ્યાં સુધી વ્યક્તિ ન સમજી લે કે શરીર અને આત્મા વચ્ચે ભેદ શું છે, ત્યાં સુધી એ ભગવદ્ ગીતા સમજવાનો અધિકારી નથી. આ સિદ્ધાંત પહેલા ક્લિયર થવો જરૂરી છે. અનેક ઉદાહરણ અને એક્ઝામ્પલ, અનેક પ્રકારના શાસ્ત્રીય શ્લોક તથ્ય, એના આધાર ઉપર આપણે નિષ્કર્ષ ઉપર આવ્યા કે આત્મા જે તત્વ છે, પહેલું તો એ વ્યક્તિગત છે.
હરેક શરીરમાં એક આત્મા છે અને અસંખ્ય આત્માઓ આ બ્રહ્માંડની અંદર એવા છે જેની પાસે શરીરો નથી. અનંત સંખ્યામાં આની ઉપસ્થિતિ હોવા છતાં એની સંખ્યા ફિક્સ છે, જે કેવલ ભગવાન જાણે છે આ ફિક્સ સંખ્યાને. અને સમયે સમયે એના કર્મ અનુસાર કોઈ કોઈ જીવ શરીરને પ્રાપ્ત કરે છે અને સમય આવે એ શરીરોને પાછા છોડી દે છે, ફરીથી એની યાત્રા આગળ આરંભ થાય છે. અને આત્માના જે લક્ષણો છે, ક્યાંક ક્યાંક શંકા જે આપણા મનમાં ઉત્પન્ન કરાવે છે કે આ આત્મા સાકાર છે કે નિરાકાર છે, આ આત્મા ક્યાં રહે છે, એ કાર્ય કેવી રીતે કરે છે, આ બધા વિષયોને સાંખ્ય યોગના એક એક શ્લોકના પ્રમાણ દ્વારા આપણે વિસ્તૃત ચર્ચા ગયા સત્રમાં કરી આની. અને અંતે આપણે છેલ્લી ડિસ્કશન કરી કે આત્મા અને પરમાત્મા જે છે એ બે એક છે કે અલગ અલગ તથ્ય છે, કે તત્વ જુદા છે. ઉપનિષદનું એક પ્રમાણ આપણી સામે હતું સ્લાઇડ પર કાલે, કે એક વૃક્ષ ઉપર બે પક્ષીઓ છે, એક ખાય છે અર્થાત ભોગ કરે છે અને બીજો એનો સાક્ષી છે. સાક્ષી પરમાત્મા છે અને ભોગ કરવાની વૃત્તિ આ જગતમાં જેની છે એ તત્વ આત્મા છે. ક્યાંક ક્યાંક શાસ્ત્રોમાં એ વાત લખી છે કે આત્મા ઇજ પરમાત્મા છે, તો આ વાતને સમજવી કઈ રીતે? શિલ પ્રભુપાદજીએ બહુ સુંદર અને સરળતાથી આ વસ્તુને સમજાવતા કીધું કે જીવ અને ભગવાનની જે સમાનતા છે એ ગુણમાં છે. ભગવાન તે સત, ચિત્ત અને આનંદ ત્રણ ગુણ ધરાવે છે. એમના જે શરીર છે, એમનું જે દિવ્ય તત્વ છે, એમાં આ ત્રણ તત્વો છે. અને જીવાત્માની અંદર ત્યાં ત્રણ તત્વ છે, સત, ચિત્ત અને આનંદ. ગુણમાં બે સમાન છે. જેવી રીતે બે વ્યક્તિ બાજુ બાજુમાં બેઠા હોય અને કોઈ આવીને પૂછે કે તમે બે એક છો કે જુદા, બે ખુરશી ઉપર બે વ્યક્તિ અલગ અલગ બેઠા છે પણ કોઈ આવીને એવું પૂછી લે કે તમે બે એક કે જુદા, હવે બે પાકા મિત્રો હોય તો એવું કહી દેશે, ના અમે બે એક જ છીએ. જો છીએ બે, પણ વાત શું આવે છે શબ્દમાં? એક. વ્યક્તિ બે છે પણ કહે છે હું એક છું, અમે એક છીએ. કેમ એક છો? કારણ કે બે પટેલ છીએ. હા, એ એક અટક ના હોય બે તો અમે બે એક જ છીએ એમ. પણ તત્વતઃ બે વ્યક્તિ જુદા છે, વ્યક્તિ બે છે. એમ આત્મા અને પરમાત્મા ગુણમાં બે સમાન છે પણ બેની માત્રામાં અંતર છે. અને એ માત્રાનું અંતર શું છે? કાલે આપણે પરિમાણ જોયું કે આત્મા એટલો સૂક્ષ્મ છે, બાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ ભાગો જીવ સવિજ્ઞેય સચ અનંતાય કલ્પતે. વાળના અગ્ર ભાગના 10,000માં ભાગ જેટલું જેનું પરિમાણ છે એ આત્મા, એટલો સૂક્ષ્મ. અને ભગવાન પરમાત્મા જે છે એ કેવા છે? તો કે છે વિભૂ છે, બહુ મોટા છે. આ જગતમાં કોઈના મનમાં પ્રશ્ન થાય કે મોટામાં મોટી વસ્તુ કઈ અને નાનામાં નાની વસ્તુ કઈ, ઉપનિષદ જેને કહે છે મહતો મહિયાન અણિયોર અણિયાન, સૌથી મોટામાં મોટા યદી કોઈ છે તો એ ભગવાન છે અને સૌથી નાનામાં નાના યદી કોઈ છે, સૂક્ષ્મ, એ ભગવાન છે. આત્માનું કદ કાલે જાણી અને કદાચ તમને ઘરે એવો વિચાર આવ્યો હશે કે આત્મા કરતા વધારે સૂક્ષ્મ પદાર્થ આ જગતમાં બીજો કોઈ હશે નહીં. વાળના અગ્રભાગના 10,000માં ભાગથી સૂક્ષ્મ તત્વ આજ સુધી તો આપણે સાંભળ્યું નહોતું કે હતું તમારી પાસે
નથી. સૂક્ષ્મથી સૂક્ષ્મ આત્મા અને એની કરતા સૂક્ષ્મ જે છે ને એ તત્વને પરમાત્મા કહેવામાં આવે છે. આટલો નાનો આત્મા અને એ આત્માના હૃદય પ્રદેશની અંદર આ પરમાત્મા નિવાસ કરે છે. કાલે ભલે આપણે જોયું અહીંયા સ્લાઇડ ઉપર કે એક ઝાડ ઉપર બે બેઠા હતા, એ સમજ છે સમજાવવા માટે કે આ રીતે આત્મા અને પરમાત્મા શરીરમાં રહે છે. પણ શ્રીપાદ જીવ ગોસ્વામીના મત અનુસાર આત્માના હૃદય પ્રદેશમાં પરમાત્મા નિવાસ કરે છે. એટલા માટે આ જગતનું જે સૂક્ષ્મથી સૂક્ષ્મ તત્વ જે છે એ સૌથી સૂક્ષ્મ તત્વ પરમાત્મા છે. તો માત્રામાં ભેદ છે અને ગુણમાં બંને સમાન. તો જ્યાં જ્યાં શાસ્ત્રમાં એ લખ્યું છે કે આત્મા એ પરમાત્મા છે તો એ સમજવું જોઈએ કે બે ગુણમાં સમાન છે. ભગવાન સચિદાનંદ, જીવ સચિદાનંદ, પણ બેને જુદા જ્યાં બતાવવામાં આવ્યા છે એ માત્રાનું અંતર છે. ભગવાન ભગવાન છે, જીવ જીવ છે. અને આ આત્મા જે છે એ કરે છે શું? એક શરીરની અંદર આવે છે, ભોગ કરે છે, કંઈક કર્મ ઉત્પન્ન કરે છે અને ફરીથી એનું મૃત્યુ થાય છે. તો કાલના આખા સત્રનો સાર યદિ આપણે જોઈએ તો નિષ્કર્ષ નીકળ્યો, આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. આત્મા તરીકે આપણે આ શરીરમાં બેઠા છીએ. એક ડ્રાઈવર જેમ કારને ચલાવે એમ આપણે આ શરીરને ચલાવી રહ્યા છીએ. પણ એ શરીરનો એક સ્વભાવ, એ જે ચાર સમસ્યા આપણે પહેલા દિવસે ચર્ચા કરી, મૃત્યુ. આ જગતમાં આપણે જોઈએ છીએ મૃત્યુ થાય છે. તો અહીંયાથી આજના સત્રને આપણે આરંભ કરીએ. તૃતીય સત્ર કે આપણે જોયું આત્મા સનાતન અને અવિનાશી છે. એ સનાતન અને અવિનાશી આત્મા એક શરીરને છોડી અને જ્યારે બીજા શરીરમાં પ્રવેશ કરે તો એને હિન્દુ ધર્મની અંદર આપણા ભારત વર્ષની ભાષામાં પુનર્જન્મ કહેવામાં આવે છે. પુનર્જન્મ. તો પ્રશ્ન એ છે કે આ પુનર્જન્મ જે છે એ સત્ય છે કે કલ્પના છે? આ પ્રશ્ન તમારી સામે છે સ્ક્રીન ઉપર, અને તમારે તમારો મત આમાં તમે રજૂ કરી શકો છો. પુનર્જન્મ છે કે નથી? કેટલા લોકો માને છે? ઓકે. અને કેટલા લોકો એ માને છે કે નથી? હા, એક વ્યક્તિ તો છે. સારું થયું તમે નાક રાખ્યું. એક વ્યક્તિ છે એવું માને છે કે ભાઈ પુનર્જન્મ નથી. તો આપણે આની ચર્ચા આગળ કરવાની છે. આ એક એવો વિષય બની ચૂક્યો છે આજે કે અહીંયા બધા પોતપોતાનો મત આમાં રજૂ કરે છે. કોઈ લોકો કહે છે પુનર્જન્મ છે, કોઈ કહે છે નથી. તો સૌથી પહેલાં આપણે ધર્મની વાત લઈએ. ભારત વર્ષની અંદર સૌથી વધારે જેનું પ્રાધાન્ય છે હિન્દુ ધર્મ. હિન્દુ ધર્મની અંદર આ માન્યતા છે કે પુનર્જન્મ છે, અને શાસ્ત્રોમાં ઘણા પ્રમાણ છે. ગઈકાલે આપણે જોયા કે અનેક લોકો અલગ અલગ પ્રકારના અવતારો લઈ અને અહીંયા પ્રગટ થતા હોય છે. જીવ વારંવાર અહીંયા પ્રગટ થતા હોય એનાય પ્રમાણ છે. પણ સાથે સાથે અન્ય ધર્મોનો જો અભ્યાસ કરીએ તો પ્રાચીન ગ્રીસની અંદર યુનાનના નામથી જે પ્રસિદ્ધ દેશ, જેના રાજાને આખી દુનિયા ઓળખે છે, સિકંદર હે ને, એલેક્ઝાન્ડર, તો એના વિષયમાં તમે જાણો છો કે એ લોકો મમ્મી રાખતા હતા. ભાઈ તમે કહો મમ્મી તો અમારે છે. મમ્મી નહીં, મમ્મી, અડધો મ નથી એમાં વચ્ચે, મમ્મી. કે શરીર જ્યારે મરે એટલે એમાં મરી મસાલાઓથી એને પેક કરી અને એ શરીરને સાચવી રાખતા. શું માન્યતા એ? કે આની અંદર રહેવા વાળો જે આત્મા છે ને એ અનંતની યાત્રાએ નીકળ્યો છે અને એ જ્યારે પાછો આવશે આમાં
ત્યારે આ ફરીથી જીવિત, આ શરીર એને ત્યારે કામ લાગશે પાછું. પુનર્જન્મના 10 સિદ્ધાંતો યુનાનના 2 મહાન ફિલોસોફરો એરિસ્ટોટલ અને સોક્રેટિસ, આને 10 સિદ્ધાંતો આત્માના વિષયમાં સ્થાપિત કર્યા છે. ભલે એ લોકો નિષ્કર્ષ ઉપર ન આવ્યા, પણ એમણે પોતાના મત દ્વારા એ વાત તો રજૂ કરી દીધી કે આત્મા જેવું તત્વ અસ્તિત્વમાં છે અને એ ફરી ફરી અને શરીરો ધારણ કરે છે. તો ધર્મના વિષયમાં બીજું આપણે જોઈએ, ક્રિશ્ચિયનની અંદર આ સ્વીકારવામાં આવ્યું છે, પુનર્જન્મ છે. બાઇબલની અંદર 3 પ્રમાણ એવા છે, 3 જગ્યાએ બાઇબલની અંદર એવું લખવામાં આવ્યું છે કે આ પુનર્જન્મ જે છે એ બિલકુલ સત્ય છે. કુરાનની વાત લઈએ તો 3 પ્રમાણ કુરાનમાં છે, અને સાથે સાથે અન્ય જેટલા ધર્મો છે નાના મોટા, યહૂદી, જૈન ઇત્યાદિ, ક્યાંક ને ક્યાંક કોઈના ને કોઈ ગ્રંથની અંદર પુનર્જન્મના પ્રમાણો છે. કુરાનની જો વાત કરીએ તો કુરાનમાં એક વાત એવી લખી છે કે જે પૈગંબરો અહીંયા આવે છે એ અહીંયાથી આવી પાછા જાય છે અને સમયે સમયે આ પૃથ્વી ઉપર પાછા આવે છે ફરીથી. તો રીબર્થ, પુનર્જન્મ કુરાન સ્વીકાર કરે છે. તો આ રીતે દરેક ધર્મની અંદર પુનર્જન્મના સિદ્ધાંતને સ્વીકૃતિ મળી છે, છતાં ક્યાંક ક્યાંક વ્યક્તિ પોતાના પર્સનલ વિચાર અથવા પોતાની સ્વતંત્ર વિચારધારામાં પોતાનો મત રજૂ કરી શકે કે ભાઈ પુનર્જન્મને માનવું ન માનવું. પણ આજે આપણે થોડા પ્રમાણો દ્વારા શાસ્ત્રના હિતે, સત્ય હિતે અને વર્તમાન સમયના સમજવાનો પ્રયાસ કરશું કે પુનર્જન્મના વિષયમાં ધર્મોના મત તો આપણે સમજી લીધા, પણ એક સમજવાલા એક વિશેષ મત વિજ્ઞાનનો છે, સાયન્સ. વિજ્ઞાન શું કહે છે આના વિષયમાં? તો વોલ્ટર માર્ટિન નામના એક વ્યક્તિ, અમેરિકાની એક પ્રસિદ્ધ વિશ્વવિદ્યાલયના ડોક્ટર છે વોલ્ટર માર્ટિન, એમણે એક વાત કરી કે પુનર્જન્મ ઉપર એક નવીન સર્વેક્ષણ એવો સંકેત કરે છે કે 58% કરતા વધારે અમેરિકાના લોકો પુનર્જન્મમાં વિશ્વાસ કરે છે. વોલ્ટર માર્ટિનનો આ મત છે, અને આ મત એણે ક્યારે પ્રસ્તુત કર્યો છે? 1989માં એણે આ સર્વેક્ષણ લોકોની સામે મૂક્યું કે અમેરિકાના 58% લોકોને પુનર્જન્મમાં વિશ્વાસ છે. એક પ્રસિદ્ધ ડોક્ટરનો મત, અને સાથે સાથે આપણે કંઈક ફિલોસોફરના મતે જોઈએ, સોક્રેટિસ શું કહે છે પુનર્જન્મના વિષયમાં? સોક્રેટિસ કહે છે કે મને પૂર્ણ વિશ્વાસ છે કે સાચે જ ફરીથી જીવવા જેવી કોઈ વસ્તુ છે. મેં તમને અગાઉ કીધું ને કે આ લોકોએ, બિચારાઓએ અનુમાન આપ્યા પણ નિષ્કર્ષ સુધી ન પહોંચી શક્યા. એટલે સોક્રેટિસે કીધું કે ભાઈ મને એવો વિશ્વાસ છે કે જીવવા જેવી કોઈ વસ્તુ છે, મરણ પામેલા વ્યક્તિનો ફરીથી જન્મ થાય છે અને મરણ પામેલો આત્મા હંમેશા અસ્તિત્વમાં રહે છે. આ સોક્રેટિસનો મત છે. વાલ્ડો ઇમર્સન નામના એક વૈજ્ઞાનિકે પોતાનો મત રજૂ કર્યો કે મનુષ્ય દેહમાં આત્મા બહારથી આવે છે, જેની ચર્ચા આપણે ગયા સત્રમાં કરી. આત્મા બહારથી આવે છે અને જેમ કોઈ અસ્થાયી ઘરમાં આવતો હોય એવી રીતે એમાંથી પસાર થતો રહે છે, તે બીજા નિવાસ સ્થાનોમાં પસાર થતો રહે છે, કારણ કે આત્મા અમર છે. સુંદર ઉદાહરણ દ્વારા એને સમજાવ્યું કે જેમ વ્યક્તિ એક ઘરમાંથી બીજા ઘરમાં બદલતો રહે, એવી રીતે આત્મા એક શરીરમાંથી બીજા શરીરોમાં પરિભ્રમણ કરતો રહે છે, પણ એ આત્મા જે છે એ અમર છે. આટલો નિષ્કર્ષ એને પ્રાપ્ત થઈ ગયો. અને ત્રીજા એક વ્યક્તિ જેક લંડન,
એણે પોતાનો મત આપતા કીધું કે મારી શરૂઆત મારા જન્મ વખતે નહોતી થઈ. જો એની વાત બહુ સમજવા લાયક છે. એ કહે છે મારી શરૂઆત મારા જન્મ સમય નથી થઈ, મારા ગર્ભાધાન વખતે નથી થઈ. જન્મ સમય નહીં, ગર્ભાધાન વખતે નહીં, કારણ અગણિત લાખો યુગોથી હું જન્મ પામતો આવ્યો છું, હું વિકસતો આવ્યો છું અને મારો નાશ થતો આવ્યો છે. પણ મારા આત્માના જે કાંઈ સ્મરણો છે, પૂર્વના જે ધ્વનિઓ છે, પ્રતિધ્વનિઓ છે, પ્રેરણા જે છે, અને ફરીથી અસંખ્ય વાર મારો જન્મ થયો છે, જેક લંડનનો આ મત છે. આ ત્રણ વ્યક્તિના મત એટલા માટે આપણે લીધા કારણ કે આ ત્રણેય વ્યક્તિ પુનર્જન્મના અનુસંધાન વિભાગના બહુ મોટા અધિકારીઓ રહી ચૂક્યા છે એના સમયમાં. તો વિજ્ઞાને તે માને છે કે પુનર્જન્મ છે, પહેલાં નહોતું માનતું, પણ આ લોકોના પ્રમાણ પ્રાપ્ત થયા પછી એણે વાત સ્વીકાર કરી કે પુનર્જન્મ છે. અને આપણે પુનર્જન્મના કંઈક વૈજ્ઞાનિક પ્રમાણે જોઈએ. વિજ્ઞાન શું કામ માને છે પુનર્જન્મને? રીઇન્કાર્નેશન શા માટે સ્વીકાર કરે છે? તો સામાન્ય જગતમાં લોકોનો એક પ્રશ્ન છે કે ભાઈ મર્યા પછી શું? પ્રશ્ન છે આપણા બધાનો, મર્યા પછી થાય છે શું? શું ફરીથી જીવન હોય છે કે એક જ વાર મરવાનું અને એક જ વાર જીવવાનું? વાત પૂરી હોય. આ પ્રશ્ન જ્યારે કોઈની સામે મૂકવામાં આવે ત્યારે અમુક લોકો આનો ઉત્તર આપતા હોય છે. મર્યા પછી આજ સુધી કોઈની ટપાલ આવી નથી, આજ સુધી ત્યાંથી કોઈનો ફોન આવ્યો નથી. મર્યા પછી શું છે, કોણે જોયું છે? જલસા કરો, મોજ કરો. આના ખોટું નથી. વૈદિક યુગમાં તે એક વ્યક્તિ એવો હતો, એને છે ને નાસ્તિક મતનો પ્રણેતા કહેવામાં આવે છે, જેનું નામ હતું ચારવાક. અને આ ચારવાકે એક સુંદર શ્લોક લખ્યો છે. એણે કીધું છે કે વ્યક્તિ જ્યાં સુધી જીવે, યાવત જીવમ તાવત જીવેત, જ્યાં સુધી જીવો ત્યાં સુધી ઋણમ કૃત્વા ધૃતમ પીબેત, લેણું કરો પણ ઘી પીવો. તો કોઈ કે પૂછ્યું ભાઈ આવો ધંધો થોડી કરાય લેણું કરીને ખાવાનું એમ? કારણ કે એ જમાનામાં તો બધું ઘીમાં બનતું ને, અને લોકોને ઘીમાં રુચિ વધારે. એટલે એણે શ્લોકમાં લખ્યું ઋણમ કૃત્વા, ઋણમનો અર્થ ગુજરાતીમાં થાય લેણું, ઋણમ કૃત્વા લેણું કરો પણ ધૃતમ પીબેદ, અને ઘી પીવો, હારું હારું ખાઓ, હારું હારું પહેરો અને પછી મરી જાવી કે? કારણ કે મરેલા પાસે કોઈ ઉઘરાણી કરતું નથી. ઉઠેલાઓનો પ્રણેતા આ છે ચારવાક. એણે આ મત પ્રસ્તુત કર્યો છે એનો. તો લોકો માને છે ઘણા ચારવાકના શિષ્યો કળિયુગમાં છે. એ તો દ્વાપરમાં થયેલો, દુર્યોધનનો મિત્ર હતો આ ચારવાક, પણ કળિયુગમાં છે લોકો. હે ને, મર્યા પછી કોને ખબર, મોજ કરો મોજ. પણ વર્જિનિયા વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ઇયોન સ્ટીવન્સનનો મત છે. આજે ઇયોન સ્ટીવન્સન છે ને, એણે પુનર્જન્મના 3000 કેસ ભેગા કર્યા છે. 3000 કેસ ઉપર રિસર્ચ કર્યું, સ્ટડી કરી અને એના રિઝલ્ટ એણે મૂક્યા. અને એ રિઝલ્ટનો અભ્યાસ કરી અને એણે 3 તારણ કાઢ્યા છે. બહુ સમજવાલાયક વિષય છે પુનર્જન્મના પ્રમાણ માટે. અને એમણે એના જે તથ્ય પ્રકાશિત કર્યા એમાં પહેલી વસ્તુ છે, પ્રથમ તથ્ય, અનુપાર્જિત તથા અનવંશાનુગત કૌશલ. થોડા શબ્દો તમને અઘરા પડશે, તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો.
પહેલો શબ્દ છે અન ઉપાર્જિત અને બીજું છે અનવંશાનુગત કૌશલ. ગુજરાતીમાં જ છે, સમજાય છે? ગુજરાતી છે, સંસ્કૃત નથી, અસલી ગુજરાતી. અનઉપાર્જિતનો અર્થ એ છે કે જેણે પ્રાપ્ત અન્ન માને નહીં, ઉપાર્જિત માને ઉત્પન્ન કર્યું નથી જેણે, અર્થાત કે શીખ્યા નથી આપણી ભાષામાં. અને અનવંશાનુગત એટલે કે એને કોઈ એવું નહોતું, પરંપરાનો બિઝનેસ હતો, પરંપરાથી આવતું હતું. એવું કોઈ કૌશલ, કૌશલનો અર્થ છે એવી કોઈ ક્વોલિટી, એવું કોઈ ટેલેન્ટ, આ એક એનો મત છે. સમજીએ, આ પ્રોફેસર જ્યારે શ્રીલંકા ગયા, એણે આખી દુનિયાના બધા દેશોમાંથી પ્રમાણ ઉઠાવ્યા, તો જ્યારે શ્રીલંકા ગયા ત્યારનો અનુભવ એમણે લખ્યો કે શ્રીલંકાની અંદર એક બાળકીને મેં જોઈ, એક બહુ સારા ઘરમાં જન્મેલી એક કન્યા, અને એ નાળિયેરીના જે પાંદડા હતા એ પાંદડાઓથી ઝૂંપડીનું જે છાપરું બનાવવાની જે ટેકનિક છે, સાઉથમાં જે લોકો ગયા હશે એને ખબર હશે, તો એ ટેકનિક એને ખ્યાલ હતી. કમસે કમ એની ઉંમર 5 વર્ષ હશે, અને 5 વર્ષની બાળકી એક 50 વર્ષનો અનુભવ કારીગર, અનુભવી કારીગર જેવી રીતે એ છાપરું બનાવે એવી રીતે બનાવી રહી હતી. પ્રોફેસરને આશ્ચર્ય થયું કે 5 વર્ષની બાળકી છે અને આ ટેલેન્ટ આવ્યું કેવી રીતે. એટલે આ બે મુદ્દા એણે લગાડ્યા કામે. સૌથી પહેલાં એણે જઈ અને એ બાળકીના માતા પિતાને પૂછ્યું કે આ રીતની કોઈ ટેકનિક શીખવા માટે તમે આ તમારી કન્યાને કોઈ સ્કૂલમાં કે કોઈ ક્લાસીસમાં તમે મોકલી હતી? તો એના માતા પિતા કહે છે કે અમે આવી કોઈ ટ્રેનિંગ આપી, અમારું આટલું સંપન્ન પરિવાર છે, તો છાપરા બાંધવાનો ધંધો અમારી દીકરીને શા માટે શીખવાડીએ અમે? ઓકે, તો તમારી પેઢીમાં કોઈ આ કામ કરતું હતું પહેલા? તો એને કીધું નહીં. તો પછી આ બાળકીની અંદર આ ટેલેન્ટ આવ્યું ક્યાંથી? હોય છે ને, નાના નાના બાળકોને જે આપણા પરિવારે ક્યારેય ન કર્યું હોય, નો આપણે એને શીખવાડ્યું હોય, એવું એક ટેલેન્ટ એની અંદર નીકળે છે. એ ટેલેન્ટ આવવાનો સોર્સ શું છે? મુદ્દો વિચારણીય લાગે છે કે નહીં? તમે જે સ્લાઇડમાં જોઈ રહ્યા છો ને, એમાં એક છોકરો ઊભો છે, એ છોકરાને ઓળખો છો તમે? હા, ગૂગલ બોય. કમ્પ્યુટર કરતા તે સૌથી ફાસ્ટ આન્સર આપવાવાળો આ બાળક જે પહેલી સ્લાઇડમાં ઊભો છે, અને તમે ગૂગલ ઉપર સર્ચ કરો તો એ ગૂગલ બોયના નામથી ફેમસ છે. આટલો ટેલેન્ટેડ વ્યક્તિ આ પૃથ્વી ઉપર અત્યારે કોઈ નથી જેટલો આ છોકરો છે. જે સ્કૂલમાં એ ભણે છે, શું બધા વિદ્યાર્થીઓ આટલા ટેલેન્ટેડ છે? જ્યાંથી એણે શિક્ષા લીધી છે, જે પરિવારમાંથી એ આવે છે, શું એના બધા બાળકો આટલા ટેલેન્ટેડ છે? નથી. કેવલ ટેલેન્ટ આનામાં જ આવ્યું છે. કારણ શું છે? કંઈક તો કારણ રહ્યું છે જૂનું, કારણ કે એણે આગળના જીવનમાં એ અભ્યાસ કર્યો છે. જે ટેલેન્ટ આગળના જીવનમાં હોય ને, એ ટેલેન્ટ લઈ અને વ્યક્તિ બીજા જીવનમાં પ્રગટ થાય છે. એટલે જ તમે જુઓ કે કોઈ બાળકને વગર ટ્રેનિંગ આવી તે ગાતા આવડતું હોય બરાબર, ક્યાંય શીખ્યા ન હોય. અમુકને અમુક ઇન્સ્ટ્રુમેન્ટ અપને આપ ફાવી જાય છે, એમાં રસ રૂચિના કારણે તરત શીખે છે, અને આપણી જેવા હોય બહુ ફી ભરી તોય હાર્મોનિયમની સ્વિચમાં હાથ બેઠા જ નહીં ભાઈ. આ લોકોએ કીધું કે પ્રભુ આ કથા કરો છો, થોડુંક હાર્મોનિયમ રાખો આગળ તો સારું પડે ગાવામાં, પણ સારે ગામાંથી આગળ વધ્યું નહીં, અભ્યાસ નહીં ને ભાઈ આપણો. તો જેણે જેણે જે જીવ જે અભ્યાસમાં જીવન લગાડી દીધું છે ને, એ ગુણને લઈ અને બાળક નેક્સ્ટ જીવનમાં આવે છે. આ પુનર્જન્મનું એક પ્રમાણ આ પ્રોફેસર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ સાર કાઢ્યો એણે પહેલો. બીજી વસ્તુ એણે બતાવી ભય. ભય, તો એના વિષય ભય ઉપર લખતા એ કહે છે કે ભય તથા પ્રાવરોધ મોટા ભાગે એક સામાન્ય આભાસ છે.
અને લગભગ 50% બાળકોના કેસમાં આ જોવામાં આવ્યું છે કે બાળક ભયભીત થાય છે. અમુક બાળક હોય એ ન બીતે, માનો કે અમુકને તમે કહો જો બાવો આવ્યો ક્યાં છે એ, એનામાં બીવાની નસ જ ન હોય, સમજ્યા. અને અમુક પડછાયો બાળે ને તો તાવ આવી જાય. આ આ બે ટાઈપના બાળકો હોય હે ને. તો અમુક બાળકને પહેલેથી ભય લાગે છે, જે વસ્તુ એણે ક્યારેય નથી જોઈ જીવનમાં. ફર્સ્ટ ટાઈમ જ્યારે એ જોવે અને એ ડરી જાય છે, એ રડવા લાગે છે, અને એ વસ્તુ પાસે જવાની અને ઈચ્છા થતી નથી. તમે એવા કોઈ બાળકને જોયા હશે, એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ કે જેને પાણીનો ભય લાગતો હોય, પાણીથી ડરતો હોય. એ બાળકને તમે ક્યારેય નદીએ નથી લઈ ગયા, ક્યારેય સરોવરમાં નથી લઈ ગયા, પણ પ્રથમ વખત જ્યારે પાણીની નજીક એને લઈ જાઓ એટલે એ બાળક રડવાનું શરૂ કરે અને પાણીથી એકદમ ભયભીત, પાણીને જોઈને પાછું ભાગવા માંડે. આનું કારણ આપતા પ્રોફેસર કહે છે કે આ ભય જે છે એના મૃત્યુની રીતથી સંબંધિત છે. એ આગળના જીવનમાં કેવી રીતે મર્યો એના આધારે એનો ભય આ જીવનમાં પ્રગટ થાય છે. ઉદાહરણ માટે, કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબીને મરી ગયો છે, પાણીમાં ડૂબીને એનું મૃત્યુ થઈ ગયું છે, તો એ વ્યક્તિ બીજા જન્મમાં પાણીથી ડરશે, કારણ કે અંત સમયે ચેતના ત્યાં રહી છે પાણીમાં. કોઈએ તલવારથી મારી નાખ્યો છે કોઈને, તો ધારદાર શસ્ત્રોથી એને ભય લાગે છે. તો બાળકોની અંદર આ જોવામાં આવે છે કે અમુક અમુક સ્પેશિયલ વસ્તુથી એનો ભય. તો આનો સંબંધ કોની સાથે છે? એના મૃત્યુ સાથે છે. અને ત્રીજું તારણ એણે આપ્યું, જુડવા. એક હરખા બે, અને ટ્વિન્સ કહીએ છીએ, ટ્વિન્સ. તો જુડવા બાળકો બે જન્મે છે, આમાંથી જુડવાનો અનુભવ કેટલાને છે? આ જુડવા હારે રહ્યા હોય, એની હારે વ્યવહાર કર્યો હોય, એક એક ભાઈ છે, બીજું છે કોઈ? હા હાલો છે, થોડા લોકો, વાંધો નહીં. આ જે જુડવા બાળકો છે, તો પ્રોફેસરે કીધું એક જ અંડાણુનું વિભાજન થાય એટલે એક જ ગર્ભની અંદર બે બાળકો જન્મે. અંડકોષ એક જ છે પણ એનું વિભાજન થઈ જાય એટલે બાળકો બે જન્મે. પણ જોવાનું એ છે કે શરીર સરખું, આકાર સરખો, રંગ સરખો, પણ બેના સ્વભાવ સરખા હોતા નથી. જોડવાની અનુભૂતિ જેણે કરી ને એને આ ખબર, બધું સમાન હોય પણ સ્વભાવ, એક શાંત હોય તો બીજો ઉટાંગ હોય. આ જુડવામાં આ વસ્તુ આપણે જોઈ છે. તો કોઈ વ્યક્તિ કહી શકે કે એ સ્વભાવની જે ભિન્નતા છે એનો આધાર શું છે? આ સ્વભાવ અલગ કેમ થયા બેના? સામાન્ય લોકો માટે આ વાત સમજવી થોડી અઘરી છે, પણ જે લોકો સાયન્સના વિદ્યાર્થી રહી ચૂક્યા છે એને ખબર હશે કે બંનેના ભેદમાં જનીનનો ડિફરન્ટ હોય છે, કદાચ હોય શકે જનીનમાં ફેરફાર, પણ જનીનમાં ફેરફારનો અહીંયા પ્રશ્ન નથી. કારણ એક જ જનીનના આધારે બે શરીરોનો જન્મ થયો છે. એક જ જનીન, એ બેના ડીએનએ કદાચ તમે ટેસ્ટ કરાવો ને તો જનીનની સંરચના સેમ જ આવશે જુડવા બાળકોમાં. તો સ્વભાવના અલગ હોવાનું કારણ પ્રોફેસર કહે છે કારણ કે બે આત્માઓએ બે અલગ અલગ શરીરો દ્વારા જન્મ ગ્રહણ કર્યો છે. આનુવંશિક રૂપથી ભલે બે જુડવા છે, પણ બેના આત્મા જુદા જુદા છે, બેનું કર્મ જુદું જુદું છે, અને એટલા માટે સેમ દેખાતા બે બાળકોના સ્વભાવ તે જુદા જુદા હોય છે. આ ત્રણ તારણ એણે કાઢ્યા એના 3000 કેસનું રિસર્ચ કર્યા પછી, પુનર્જન્મનો આ એક પુરાવો એણે કાઢ્યો છે. તો આ રીતે આપણે સમજી શકીએ, આ થોડી વૈજ્ઞાનિક ભાષાની વાત છે, કારણ કે વિજ્ઞાનનું પ્રમાણ આપણે જોઈ રહ્યા હતા, અને વિજ્ઞાનના પ્રમાણમાં આવી બધી વસ્તુઓ હોય સાયન્સની અંદર. પણ સીધો એક પ્રશ્ન આપણા મનમાં થાય કે અહીંયા જે મૃત્યુ થાય છે અને જે મૃત્યુનો અનુભવ આપણે કરીએ છીએ
ઈ મૃત્યુ છે શું? તો એક ઉત્તર આપણા મનમાં આવશે, મૃત્યુ એટલે પુનર્જન્મ, રીબર્થ. પણ પ્રશ્ન પૂછવામાં આવે, પુનર્જન્મ કોનો કોનો પુનર્જન્મ થશે? શરીરનો? કાલે જો તમે ધ્યાનથી સાંભળ્યું હોય તો તમને એ સમજ આવવી જોઈએ કે જન્મ શરીરનો થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક ક્રમાંક 27 ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. આ એક બહુ મહત્વપૂર્ણ સૂત્ર છે ભગવદ્ ગીતાનું, કે જે જન્મ લે છે એ મરે છે, અને જે મરે છે એનો પાછો. આપણું નોલેજ એક પહેલું સેન્ટેન્સ છે ને ત્યાં સુધી સીમિત હતું. આપણે એ જાણતા હતા કે જે જન્મે છે એ મરે છે. શું કામ જાણતા હતા? કારણ કે આ જગતમાં આપણે જોયું કે જેટલા લોકોએ જન્મ લીધો એ બધાનું મૃત્યુ થઈ ગયું છે. 100 વર્ષથી જૂનો કોઈ માણસ આ પૃથ્વી ઉપર છે? કદાચ કોઈ 110નું કે 120ના હોય, પણ 200 વર્ષનો માણસ આ પૃથ્વીમાં ક્યાંય જોયો છે તમે? 200 વર્ષ. એટલે આપણે એ સ્વીકાર્યું કે જેટલા જન્મ થાય છે એટલાનું મૃત્યુ થાય છે. તો ભગવાન એક સ્ટેપ અહીંથી આગળ વધે છે અને ભગવાને કીધું કે જે મરે છે એનો પાછો જન્મ એ તે. આપણે અહીંયા અટકી ગયા, અહીંયા સુધી અહીંયા આપણે બ્રેક કરી દીધું, સ્ટોપ. હવે સમજવાનું એ છે કે જન્મની પ્રોસેસથી દેખાય છે શું. કોઈ વ્યક્તિનો જન્મ થાય તો જન્મથી આપણને શું દેખાય? માનો તમને ફોન આવે કે તમે જલ્દી હોસ્પિટલ આવો, કેમ? તમારા ઘરે બાબાનો જન્મ થયો છે. એટલે આપણે ખુશી ખુશી ગાડી લઈને હોસ્પિટલે પહોંચી જઈએ. પણ હોસ્પિટલે પહોંચવાની આજે તો જરૂર નહીં, કારણ કે આજે પહેલેથી જ ભાઈ હોસ્પિટલે જ હોય. પહેલાં એવું હતું, જન્મ થયો હોય પછી જવાનું, પછી એકદમ આનંદની અનુભૂતિ કરે. પણ અહીંયા સમજવાનું એ છે કે આપણે ત્યાં જઈએ છીએ ત્યારે શું જોઈએ છીએ? સૌથી પહેલાં દવાખાનામાં જઈએ એ બાળક આપણને હાથમાં આપે એટલે આપણે જોઈએ, ઠીક આ જીવતો છે. કારણ કે એ રડતો હોય, હે ને, કાંઈક હાથ પગ હલાવતો હોય, એટલે એટલી ખબર પડે કે આ જીવિત છે. પછી બીજી ખબર એ પડે કે આ છોકરો છે કે છોકરી છે, કાળો છે કે ગોરો છે. આ જન્મે એટલે તરત આ બધું દેખાય આપણને, સ્વસ્થ છે કે બીમાર છે, વજન કેટલું છે, અને અમુક અનુમાન લગાવે કેવો થાહે, હે, એને બાપા જેવો થાહે કે મમ્મી જેવો થાહે, એને આ બધા અનુમાન લગાવે વ્યક્તિ. અને પછી ખુશ થાય અંદર કે નહીં, સારું થયું આપણા ઘરે એક બાળકનો જન્મ આવ્યો છે. પણ જે વાત ભગવાન કહેવા માગે છે આ વાત કોઈ નથી કરતું હોસ્પિટલમાં, નહીં ડોક્ટર, નહીં આપણા સગા સંબંધી કે નહીં આપણે પોતે. ભગવાન શું કહે છે? આ મરશે. સમજવાનો વિષય જો, એપ્લાય નહીં કરતા. આ હોસ્પિટલમાં જઈને માનો કોકને કીધું, આપણે આપણા મિત્રના ઘરે બાબાનો જન્મ થયો હોય અને એમ કે હાલો મારા બાબાને જોવા જવું છે, આપણે બે હોસ્પિટલ જાવી અને બે એક ગાડી લઈને હોસ્પિટલે જાય, અને હોસ્પિટલ જઈને બોલો બિચારો રમાડતો એના છોકરાને, અને પાસે જઈને આપણે કહેવી આ એક દી મરવાનો છે. તો પેલા નાન્યાને મારે કે નહીં, વિષય સમજવાનો. ભગવાને તો કીધું ભાઈ જે જન્મ છે એ મરશે, પણ એ હોસ્પિટલમાં જ ન કહેવાય ને, સમજવાનો વિષય છે. અને ડોક્ટરે નથી કહેતા કે તમે આટલા બધા ખુશ થાવ છો પણ આ ટકશે કેટલા દી, આની કોઈ ગેરંટી ડોક્ટરે નથી આપતા કે હા ભાઈ હાલ્યો આ જન્મ છે તો એક દી મરી જાય જાઓ, એની કોઈ ગેરંટી નથી. પણ ભગવાને ગીતામાં કીધું કે ભાઈ જન્મ છે તો મૃત્યુ એની અરે ગિફ્ટમાં છે, એ આવશે. અને પાક્કું છે, તમે કદાચ આની ચર્ચા કરો કે નહીં કરો, એ જન્મની સાથે જોડાયેલું છે.
એટલા માટે ઘણીવાર લોકો આ જગતમાં કહેતા હોય હે ને, ખાસ કરીને જે આશિક પ્રકૃતિના લોકો છે, એક જ વાર મરવાનું છે ને, શું વાંધો છે, મરી લેશું. પણ હકીકત છે, થોડું તત્વથી વિચારો, જન્મ માણસનો એક વાર થાય અને એક વાર વ્યક્તિ જન્મી ગયો ને ત્યારથી એના મોતનું અલાર્મ સ્ટાર્ટ થઈ જાય, ત્યારથી એની ઘડી ઓછી થાય. એ બાળક એક દિવસનું થાય એના જીવનમાંથી એક દિવસ ઓછો, આયુષ્યનું જેટલું બેલેન્સ લઈને આવ્યો છે ને એમાંથી દિવસો કપાતા જાય છે. એક વર્ષનો થયો એક દિવસ ઓછો, 10 વર્ષનો થયો 10 વર્ષ ઓછા. અને આપણી મૂર્ખતા જુઓ, જે બેલેન્સ આપણું કપાઈ રહ્યું છે એ બેલેન્સ માટે આપણે કેક કાપીએ છીએ, તાળીઓ પાડીએ છીએ અને ખુશ થઈએ છીએ. હાસ, હવે અમારો પુત્ર 20નો થઈ ગયો, થઈ ગયો નહીં 20નો ગયો. હવે એ 20 જગ્યા એ પાછા થોડી ના આવવાના છે. જે દિવસે રોવું જોઈએ, પોક મૂકીને રડવું જોઈએ, એ દિવસે આપણે ગાંડાની જેમ હસતા હોઈએ છીએ. અને અત્યારે તો જે બર્થડેની સિસ્ટમ નીકળી, આ અસુરોની પદ્ધતિ છે, જે પ્રમાણે અત્યારે બર્થડે ઉજવાઈ રહી છે. અને બર્થડે વૈદિક કાળમાં ઉજવાતી હતી એવું નથી, પણ વૈદિક યુગની બર્થડે અને આ બર્થડેમાં બહુ ફેર છે. આજની બર્થડે પાર્ટી રાતના હોય, જ્યારે વૈદિક યુગમાં બર્થડે પાર્ટી સવારના હોય. આજે આપણે ફિલ્મી ગીતો ડીજે ઉપર ડાન્સ કરીને મનાવીએ છીએ, ત્યારે વૈદિક મંત્રો, ભગવાનનું નામ સંકીર્તન અને હરિકથા સાથે બર્થડે ઉજવવામાં આવતો. ઉજવણીની મનાઈ નથી, પણ પદ્ધતિ ફરી ચૂકી છે. કેમ? કારણ કે તત્વજ્ઞાન નથી. જે વ્યક્તિએ જીવનમાં કાંઈ ન કર્યું હોય અને 30-35 વર્ષ વયા ગયા હોય, ભજન કર્યું નથી, એને અફસોસ નથી કે મારા 35 ફેલ વયા ગયા છે અને આજ સુધી મેં કર્યું શું, આની ઉપર વિચાર નથી કરતા. એટલે આવા માણસોને સમયની કિંમત નથી. સમય બહુ મોંઘો છે. આવી બધી વાતો ફેસબુકમાં અને સોશિયલ મીડિયામાં આમ તો આપણે વાંચતા હોય, સમય બહુ કિંમતી છે, પણ આને કોઈ દી જીવનમાં એપ્લાય કરીને જોયું છે? સમયની કિંમત એવા વ્યક્તિને પૂછો જેણે એક ક્ષણ માટે, જેણે એક મિનિટ માટે, જેણે એક કલાક માટે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, એને પૂછો સમયની કિંમત શું છે. એક કલાક હોસ્પિટલે મોડો પહોંચ્યો હોય અને ડોક્ટર એમ કહી દે કલાક પહેલા જો આવ્યો હોત તો આ વ્યક્તિ બચી જાત, કલાકની કિંમત વ્યક્તિ સમજે છે. ગાડી લઈને રોડ ઉપર જતા હોય, અકસ્માતમાં 1 ઇંચ ખાલી રહી ગયું હોય, ગાડી ભટકાતા ભટકાતા 1 સેકન્ડમાં એને ખબર પડી ગઈ કે મારે ટર્ન લેવો જોઈએ, એ વ્યક્તિને પૂછો કે 1 સેકન્ડમાં જો ધ્યાન ન ગયું હોત તો શું થઈ જાત. જેને અનુભવ્યું છે એ વ્યક્તિ કિંમત જાણે છે. એટલા માટે અહીંયા ભગવાન જે વસ્તુ સમજાવી રહ્યા છે, એક વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રસ્તુત કરે છે ભગવાન. પણ જો વિજ્ઞાનની કરુણતા જુઓ કે સાયન્સ આને માયથોલોજી માને છે. જે ભગવાન સિદ્ધાંત બતાવી રહ્યા છે એને વિજ્ઞાન શું કહે છે? માયથોલોજી છે. સમજો છો ને, માયથોલોજી, દંતકથા, કે આ બધું ખોટું છે. મહાભારત, રામાયણ, એ ભલે સાંભળો છો તમે, કથાઓ કરો, પણ આવું કાંઈ થયું? આવું આપણા બાળકોને આજે શાળાઓમાં ભણાવવામાં આવે છે કે આજે તમારું મહાભારત છે, રામાયણ છે, ગીતાઓ, ને આ બધું માયથોલોજી છે, દંતકથાઓ છે. હવે આપણે જોઈએ કે ગીતાનો આ સિદ્ધાંત કેટલો પાવરફુલ છે. કારણ અને પ્રભાવના સિદ્ધાંતના આધાર ઉપર આપણે જો આ વાતને સમજવાનો પ્રયાસ કરીએ, કોઈના ઘરે આપણે ગયા જ્યાં મૃત્યુ થયું છે, અને ત્યાં જઈ અને આપણે જોઈએ કે મરણ પામવાવાળા વ્યક્તિને ત્યાં સુવડાવવામાં આવ્યો હોય, એને મરેલો જોઈએ, એટલે આપણા મનમાં એક વિચાર સ્વાભાવિક આવે કે આ મર્યો શું કામ. તો પ્રભાવ, કારણ અને પ્રભાવના સિદ્ધાંતમાં તમે જુઓ કે મૃત્યુ થવું એ પ્રભાવ છે, તો એ મૃત્યુનું કારણ શું છે? મૃત્યુનું કારણ છે જન્મ. કારણ કે જન્મ તો એટલે મર્યો ને, જે જન્મ જ ન હોય એ મરે કેમ? એટલે મૃત વ્યક્તિને જોયા પછી એટલી અનુભૂતિ થઈ જાય કે આ જન્મો તો એટલે મર્યો છે. તો પછી આપણે એવું કહી શકાય કે એ માણસ જન્મો શું કામ?
મરેલ, મારી વાત સમજમાં આવે છે? કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું તો મૃત્યુનું કારણ શું છે? કે એ પહેલાં ક્યારેક જન્મ્યો છે. તો હવે કોઈ વ્યક્તિનો જન્મ થાય તો એનું કારણ શું છે? શું છે કારણ? કે એ પહેલાં ક્યારેક મર્યો છે એટલે અત્યારે જન્મ્યો છે. આ છે કારણ અને પ્રભાવનો સિદ્ધાંત. હવે કોઈ ઈ તો ન કહીએ કે ને, ત્યાં જઈને પૂછે આ હું કામ મર્યો હતો, કે એ પહેલેથી મરેલો જ હતો. મરેલો તો પાછો મરતો નથી. એટલે પાકું તો એ જ છે કે જન્મો તો એટલે જ મર્યો છે. એવી રીતે કોઈ વ્યક્તિ જન્મે છે તો એનું પાકું કારણ શું છે? કે એ મર્યો હતો. હાવ સીધું સમજો, કોઈના છૂટાછેડા થઈ ગયા હોય, શું કામ થયા? લગ્ન કર્યા એટલે ભાઈ. આ જેણે નથી કર્યા એના થાય? જેણે વિવાહ નથી કર્યા એને ક્યાં છૂટાછેડાનો પ્રશ્ન? કોઈ પણ વ્યક્તિ તમને એમ કે, તમને ખબર છે ઓલા છગનભાઈ છે ને, એના છૂટાછેડા થઈ ગયા, શું કામ થયા? છગનભાઈ લગ્ન કર્યા એટલે થયા, ન કર્યા હોત તો ન થત. તો વિજ્ઞાન એ માને છે કે જીવતો તો એટલે મરી ગયો, પણ ભગવાન જે વાતને આગળ લઈ જવા માગે છે એને સમજવા નથી માગતા. કારણ અને પ્રભાવના સિદ્ધાંત બધી જગ્યાએ દેખાય છે આપણને. આનો તમે અનુભવ કરી શકો જીવનમાં. કેવી રીતે? કોઈ વ્યક્તિએ તમને કટુ વચન કીધા, તમને કંઈક કડવા વચન કીધા, અને તમારી આંખમાંથી આંસુ નીકળે છે, તમે રડવાની શરૂઆત કરો છો. એ વ્યક્તિ તમને અડ્યો નથી, એણે તમને હાથ લગાડ્યો નથી, એણે તમને માર્યા નથી, કેવલ કટુ વચન કીધા, સામેવાળા વ્યક્તિની આંખમાંથી આંસુ નીકળ્યા, બે સામ સામે ઊભા હોય અને ત્યાં ત્રીજી એન્ટ્રી આપણી થાય અને ઓલા વ્યક્તિને રડતો જોઈએ, એટલે આપણા મનમાં સ્વાભાવિક એ વાત આવે, આ રડે છે કારણ કે આ વ્યક્તિએ એને કાંઈક કીધું છે. અને શબ્દ એટલા તીવ્ર હશે કે આંસુના રૂપમાં એ લાગણી વ્યક્ત થાય છે. તો રડે છે મતલબ કારણ છે ને એનું કંઈક. તો કળિયુગની અંદર સૌથી મોટી સમસ્યા એ છે કે લોકો પ્રભાવથી પ્રભાવિત થઈ જાય છે અને કારણને સમજવાનો પ્રયાસ કરતા નથી. આ જગતમાં જેને જેને ઉત્તર ઘટે છે ને, જેને સમસ્યાઓ પીછો નથી છોડતી ને, એનું કારણ આ છે. પ્રભાવની અંદર બધા પ્રભાવિત છે, પણ એના કારણને, એનું મૂળ શું છે એને કોઈ સમજવાનો પ્રયાસ કરતા નથી, એટલે આખું જગત દુઃખી છે. બાકી કારણ જેને મળી જાય ને મૂળ, આ માણસ કોઈ દી દુઃખી થઈ શકે નહીં. મૃત્યુથી દુઃખ છે, જન્મથી દુઃખ છે, રોગથી દુઃખ છે, વૃદ્ધાવસ્થાથી દુઃખ છે, પણ કોઈ દિવસ વિચારવાની ટ્રાય કરી આનું કારણ શું છે? આપણે કારણ નથી જાણતા અને હરેક વસ્તુને વચ્ચેથી પકડવાનો પ્રયાસ કરીએ છીએ, એના મૂળ ઉપર નથી જતા. અને કોઈ વસ્તુને જ્યારે વચ્ચેથી પકડવામાં આવે ને, ત્યારે એમાં બહુ સમસ્યાઓ ઊભી થાય, બહુ દુઃખ આવે. એટલા માટે પ્રભાવ નહીં, કારણને પકડો. અને કારણ જ્યારે પ્રાપ્ત થઈ જશે ત્યારે તમારી પાસે બધી સમસ્યાઓનું સમાધાન હશે. કારણ બહુ મહત્વપૂર્ણ વિષય છે. એટલા માટે બ્રહ્માજી ભગવાન શ્રી કૃષ્ણના વિષયમાં કહે છે, સર્વ કારણ કારણમ. આ વિશ્વમાં જે કાંઈ છે એ બધા સર્વ વસ્તુઓનું કારણ ભગવાન કૃષ્ણ છે. અને એ કૃષ્ણ બોલી રહ્યા છે આ વાતને. તો અહીંયા સ્પષ્ટ સમજી છે કે શરીર જન્મે છે, શરીર મરે છે, અને આત્મા શરીરોને બદલે છે, અને એને આપણે પુનર્જન્મ કહીએ છીએ. તો કેવી રીતે આ વસ્તુ બને છે? આત્માનું એક શરીરમાંથી બીજા શરીરમાં જવું, આ પ્રોસેસ કઈ પ્રકારની છે, એના માટે આપણે છ મુદ્દા સમજવાના છે અહીંયા, છ પોઈન્ટ. અને છ પોઈન્ટની અંદર સૌથી પહેલો પોઈન્ટ આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલો પોઈન્ટ એ છે કે મૃત્યુ પહેલા, આપણું મૃત્યુ જ્યારે આવે ને એ પહેલા આપણું નવું શરીર નક્કી થઈ જાય છે, કે અહીંથી આ શરીર છોડ્યા પછી આ ભાઈ ક્યાં જવાનો છે એ પહેલેથી કન્ફર્મ થઈ જાય છે. સ્લાઇડ ઉપર છે તમારો પહેલો પોઈન્ટ, આ તમે વિચારી શકો અને નોટ કરી શકો છો.
મૃત્યુ પહેલાં નક્કી થાય છે. તો આના માટે બીજા અધ્યાયના 22 નંબર શ્લોકમાં ભગવાને કીધું એક ઉદાહરણ સાથે, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાતી નવાની દેહી. બહુ સરળતાથી ભગવાન આ સમજાવી રહ્યા છે કે હે અર્જુન, જેવી રીતે કોઈ જૂના વસ્ત્રનો ત્યાગ કરી અને નવા વસ્ત્ર ધારણ કરે, એવી રીતે આત્મા વૃદ્ધ અને નકામા થઈ ગયેલા શરીરોનો ત્યાગ કરી અને નવા શરીરોને ધારણ કરે છે. પણ આનું જે સૂક્ષ્મ તત્વ છે એ સમજવું પડશે. ભગવાને કીધું વસ્ત્ર, વસ્ત્રનું ઉદાહરણ શું કામ લીધું? કારણ કે વસ્ત્ર મનુષ્યની સૌથી નજીકનો વિષય છે. કપડાં બધા પહેરે છે એટલે કપડાંનું ઉદાહરણ લીધું ભગવાને કે વસ્ત્રથી સમજી શકાય. હવે આપણે માની લ્યો કે દિવાળી નજીક આવી રહી છે, ઘણા લોકોને જૂના કપડાં થઈ ગયા હશે અને વિચારતા હશે કે આ દિવાળી આવે એટલે આને આપણે રજા આપવાની છે, હવે 2 મહિના ખેંચવાનું છે પણ પછી આપણે આ વસ્ત્રોને રજા આપવાની છે. તો આપણે જ્યારે જૂના કપડાને રજા આપવાનો વિચાર કરીએ છીએ ત્યારે પહેલાં શું કરીએ છીએ? પહેલા આપણે નવા કપડાનો ઓર્ડર આપીએ છીએ. ભલે તમે રેડીમેડ લેતા હોવ કે સીવડાવવા જતા હોય, પણ નવા કપડાનું કન્ફર્મ કર્યા પછી જ આપણે જૂના કપડા રજા કરીએ છીએ. આવું થાય છે? હા. અને આ માધ્યમ કોણ છે આનું કપડા બદલાવવાનું? દરજી. કારણ કે એ સીવે તો એ જ ને ભાઈ. આપણે દરજી પાસે જઈએ છીએ, નવા કપડાનું માપ આપીએ છીએ, કાપડ લઈએ છીએ, સીવડાવીએ છીએ અને પછી નવા હાથમાં આવી જાય, કન્ફર્મ થઈ જાય પછી આપણે જૂના વસ્ત્ર ત્યાગ કરીએ છીએ. તો કોઈ કહે પણ આપણે દરજી પાસે ન જવું હોય તો, રેડીમેડ લેવા હોય તો? જમાનો છે રેડીમેડનો, એનો વાંધો નથી. રેડીમેડની પૂર્વકલ્પના તો હોય ને કે હું વરાછા મેઇન રોડે નીકળ્યો હતો અને ન્યાય એક શોરૂમ જોયો હતો અને શોપીસમાં બહુ ઈ જ લેવા છે. કલ્પના તો હોય છે ને કઈ શોરૂમમાં જવું, કયા દુકાને જવું. એમ અહીંયા જીવનું ઉદાહરણ આપવામાં આવ્યું છે એક બાળક સાથે. માની લો કે નાનો એવો 5 વર્ષનો બાળક છે. એ બાળકને ખબર નથી કે મારા માટે કયું વસ્ત્ર યોગ્ય છે અને કયું યોગ્ય નથી. અને હકીકત એ છે, બાળકના વસ્ત્રની ખરીદી કોણ કરે છે? માતા પિતા. તો જીવ જે છે એક બાળક છે અને ભગવાન જે છે એ ભગવાન એના પિતા છે. પ્રકૃતિ જે છે એ દરજી છે અને કર્મ જે છે એ માપ છે. સમજો, આ પોઈન્ટ બહુ વિચારણીય છે. જીવ બાળક છે, ભગવાન પિતા છે, પ્રકૃતિ દરજી છે, કર્મ માપ છે. જીવને ખબર નથી કે મારા માટે કયું શરીર યોગ્ય છે, મારે કોની ચોઈસ કરવી જોઈએ. જીવ પાસે એ ચોઈસ નથી. એટલા માટે એના જે પિતા છે ભગવાન, એ શું કરશે? એનો હાથ પકડી અને એને ક્યાં લઈ જાય છે? દરજી પાસે. દરજી એટલે કોણ છે? દરજી. હા, પ્રકૃતિ પાસે. અને પ્રકૃતિ શું કરે છે? એ બાળકનું માપ. પણ એ માપ કેવી રીતે લે છે? એને આ લાંબી બાઈનો કુર્તો કરવો છે, અડધો કરવો છે, પેન્ટ કે ચડ્ડી, આ નક્કી કોણ કરે? પિતા. કારણ કે બાળક પાસે જ્ઞાન નથી કે કયું કપડું મને સારું લાગે, કયું કપડું સારું છે. એ પિતા નક્કી કરે. દરજીને કહેશે ફૂલ બાઈનું બનાવ, પેન્ટ થોડુંક લાંબુ રાખ, હે ને હમણાં છોકરા વધે, લાંબુ લેવું સારું એ કે ભાઈ ટૂંકું ન પડે, હે ને. માપ આપે છે પિતા, પણ એ માપ આપે છે પ્રકૃતિ અર્થાત દરજીને. અને એ દરજી જે ટેપથી માપ લઈ રહ્યો છે ને એ કર્મની ટેપ છે. વ્યક્તિના કર્મ અનુસાર એ વસ્ત્ર
એમાં માપે છે, આનું કર્મ કયું છે, આની લંબાઈ પહોળાઈ સાઈઝ જે કાંઈ હોય ને એ અનુસાર એનું વસ્ત્ર બનાવે. એવી રીતે આ જીવરૂપી બાળકને ભગવાનરૂપી પિતાના આદેશથી પ્રકૃતિરૂપી દરજી કર્મરૂપી માપ દ્વારા અલગ અલગ પ્રકારના શરીરો પ્રદાન કરે છે. આપણને એમ થાય ભગવાન આવું શા માટે કરે છે? કારણ કે ભગવાન આપણા કર્મ નહીં જાણે છે અને ભગવાન આપણી ઈચ્છાઓ નહીં તે જાણે છે. એક પિતાને એ પાકી ખબર હોય કે મારું બાળક શું ચાહે છે, એને ખબર હોય મારા બાળકને કેવા કપડાં પસંદ છે, કેવા વસ્ત્ર, એમ પરમાત્મા આપણા કર્મ અને ઈચ્છાને જાણી અને પ્રકૃતિને ઓર્ડર આપે છે આને શરીરો આપો. કારણ કે એ પ્રકૃતિ પરમાત્માના નિયંત્રણમાં છે. ગીતામાં બોલ્યા છે ભગવાન, મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. જેવી રીતે પિતાને પૂછ્યા વગર દરજી બાળકનું કપડું સીવતો નથી કારણ કે સિલાઈ બાપાને દેવાની હોય, બરાબર છે, એવી રીતે ભગવાનને પૂછ્યા વગર પ્રકૃતિ આ જગતમાં કોઈને શરીર પ્રદાન કરતી. એ પ્રકૃતિ જીવને શરીર ત્યારે જ આપે જ્યારે એને ઓર્ડર ક્યાંથી મળ્યો હોય છે? પરમપિતા પરમાત્મા ભગવાન પાસેથી. તો આ રીતે શરીર અનુસાર દરજી માપ લઈ લે, કર્મ અનુસાર પ્રકૃતિ માપ લઈ અને નવું કપડું તૈયાર રાખે છે. એને ખબર છે કે આ સમય પછી આ જીવાતમાં આ શરીરમાંથી બહાર નીકળવાનો છે, એટલે મારે એને બીજું શરીર આપવાનું છે. એટલે રેડી રાખવાનો અર્થ એવું નહીં સમજતા કે બીબા બનાવીને ક્યાંક ગોડાઉન ભર્યું છે પ્રકૃતિ, હે 500 હાથીના શરીર બનાવીને મૂક્યા છે ને, 500 ઘોડાના, માછલીઓના, જાડવાના, બીબા બનાવીને નથી મૂક્યા ક્યાંય સ્ટોરેજમાં. કર્મ અનુસાર એ શરીર એને પ્રદાન કરશે, એ ફિક્સ કરે છે પ્રકૃતિ પહેલા. તો આ જે પહેલો મુદ્દો છે એમાં તમે જુઓ કે અલગ અલગ પ્રકારની ઈચ્છાઓ વાળા જે લોકો છે એ પ્રમાણે એને શરીરો પ્રાપ્ત થઈ જાય છે કર્મના માપ અનુસાર. એટલે જે વ્યક્તિ અહીંથી શરીર છોડે એટલે એનું આગલું શરીર નક્કી હોય કે ભાઈ આને ક્યાં નાખવાનો છે. ક્લિયર? પહેલો પોઈન્ટ ક્લિયર? ઓકે, હવે આપણે દ્વિતીય ચર્ચા કરીએ, સેકન્ડ પોઈન્ટ, કે આ તો બાળકની વાત થઈ પણ જે લોકોને હાથે કપડાં લેવા હોય, ચાલો બાળક હતો એટલે પિતાજી હારે જતા હતા લઈ દે, પણ જેને કપડાં જાતે લેવાનો શોખ હોય એનું શું? લઈ શકાય, કોઈ વિચારવા જેવો પોઈન્ટ નથી. કારણ કે છોકરો જ્યારે મોટો થઈ જાય પછી એના કપડાં એના પિતાજી નો લાવી દે, પછી એ કપડાં જાતે લેવા જાય. તો વિકસિત જીવાત્માઓ જે છે એ પોતે નવા શરીરની પસંદગી કરે છે. વિકસિત જીવાત્માઓનો અર્થ જે લોકો ભગવાનના ભક્ત છે, જે લોકો આ સંસારના સ્વરૂપને જાણી ચૂક્યા છે, જે લોકો પોતાના સ્વરૂપની અનુભૂતિ કરી ચૂક્યા છે, એવા લોકો જાણે છે કે મારા માટે કયું વસ્ત્ર યોગ્ય છે, મારા માટે કયું શરીર યોગ્ય છે. એટલે જે લોકો અધ્યાત્મમાં એડવાન્સ લેવલ ઉપર પહોંચી ગયા છે એવા લોકો એના શરીર પોતે ચોઇસ કરે છે, એને ક્યાં જવું છે એનું ડેસ્ટિનેશન એ નક્કી કરશે. જેમ બાળક હોય ત્યારે પિતાજી લઈ જાય, પણ જ્યારે એ બાળક મોટો થઈ જાય ત્યારે એને ક્યાં જવું એ બાળક પોતે નક્કી કરે છે. તો વિકસિત જીવાત્માઓના વિષયમાં ભગવાને એક સુંદર વાત ભગવદ્ ગીતામાં કીધી. આ વિકસિત જીવ એટલે કોણ? તો કહે છે જે વ્યક્તિ આધ્યાત્મિક કાર્યમાં લાગેલો હોય, જેને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે, આને વિકસિત જીવ કહેવામાં આવે છે. અને ભગવાને કીધું, યાંતિ દેવવ્રતા દેવાન. હે અર્જુન, જે લોકો દેવી દેવતાની પૂજા કરે છે એ દેવતાઓના લોકમાં જશે. પિતૃન યાંતિ પિતૃવ્રતા, જે લોકો પિતૃઓની પૂજા કરે છે એ પિતૃઓના લોકમાં જશે. ભૂતાની યાંતિ ભૂતેજ્યા, અને જે લોકો ભૂત પ્રેતની ઉપાસના કરે છે એ ભૂતના લોકમાં જશે. ગીતા બોલે છે. આ બે તો હમ જાણો કે દેવતાઓના ભગત જોયા, પિતૃઓના જોયા, પણ આ ભૂતના ભગત ક્યાં હોય? તમે જોયા ભૂતના ભગત? હા, કોણે હા પાડી? એટલે જોયા હોય તો કયો એમ આ ભૂતના ભગત?
ભૂવા નહીં, ભૂવા નહીં યાર, એ ભૂતના ભગત ન કહેવાય. એ તો માતાજીના અને દેવતાઓના બાપાના હોય એટલે એ આમાં આવી ગયું ને, યાંતિ દેવવ્રતા દેવાન, એ દેવતાઓના ઓલામાં છે. અહીંયા ભૂત પ્રેતની ઉપાસના કરવાવાળો વર્ગ, તમને ખ્યાલ હોવો જોઈએ કે હમણાં એક ભૂત આવ્યું છે નવું માર્કેટમાં, મામા, મોજીલા મામા. એ મામા શું છે? પ્રેત. એની વાત ભગવાન અહીં કરે છે. ભૂતાની યાંતિ ભૂતે જ જ્યાં, ભૂતની ઉપાસના કરવાવાળો ભૂત થાય, સીધું ભગવાને આ કીધું ગીતામાં. અને યાંતિ મધ્યાજી ન અપી મામ, પણ હે અર્જુન, જે વ્યક્તિ મારી ભક્તિ કરે એ મારા સનાતન ધામને પ્રાપ્ત કરી જાય છે. ક્લિયર કટ દીવા જેવી વાત ભગવાને કરી છે. એટલે જે વ્યક્તિ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે છે, જે અધ્યયન કરે છે, એ ચોઈસ કરશે કે મારે ક્યાં જવું છે. મારે દેવતાઓના લોકમાં જવું છે, પિતૃઓના લોકમાં જવું છે, પ્રેત લોકમાં જવું છે, કે સનાતન સુખ અને આનંદનું જે સ્વરૂપ છે એ ભગવાનના ધામમાં જવું છે. ડેસ્ટિનેશન એ પોતે નિશ્ચિત કરશે આના આધાર ઉપર. તો સેકન્ડ પોઈન્ટ ક્લિયર થઈ ગયો કે વિકસિત જીવાત્માઓ કેવી રીતે પોતાની ચોઈસ કરે છે. માની લો કોઈને સ્વર્ગ જવાની ઈચ્છા છે તો એ શું કરશે? દેવી દેવતાઓની પૂજા કરશે, પુણ્ય કર્મ કરશે, પછી મળશે સ્વર્ગ. પિતૃઓની ઉપાસના વાળા પિતૃલોકમાં જશે, અમુક પિતૃઓના ભક્ત હોય, ભૂતવાળા ભૂતે અને ભગવાનવાળા ભગવાન પાસે. તો આ રીતે ભગવાને એક ક્લિયર વાત બતાવી, જીવાત્માઓની પોતાની ચોઈસ છે આમાં, એને ક્યાં જવું એ. ક્લિયર? હા, કારણ કે ક્લિયર ન થયું હોય પછી આને થોડું કુંડાણથી લઈ જવું પડે એમ. પણ આમ તો તમે આ વખતે ઓડિયન્સ બધું બુદ્ધિશાળી છો એટલે વાંધો નથી. કારણ કે ઇંગ્લિશ અને વિજ્ઞાન બેના અનુભવી હોય ને, એને કોર્સમાં વધારે સમજ પડે, સમજ્યા? તો આવો ત્રીજા પોઈન્ટની આપણે ચર્ચા કરીએ કે દેહ પરિવર્તન જે છે એક સામાન્ય ઘટના છે. શરીરોનો બદલાવ કેવી રીતે? તો જે વ્યક્તિ મૃત્યુથી ડરે છે, જેને મૃત્યુનો ભય લાગે છે, એના ડરવાનું કારણ શું છે? એ મૃત્યુથી ડરે જ શું કામ? માની લો હમણાં નાનો એવો સાપ નીકળે તો મારી સિવાય અહીં લગભગ કોઈ વધે નહીં, અમુક આ દરવાજેથી નીકળે, અમુક ઓલા દરવાજેથી ભાગે. પ્રભુજીનું ભલે જે થવું થાય, આપણે ભાગો પહેલા. કે કારણ કે રહેશું તો ફરીને ગીતા કોર સાંભળશું. થઈને ભય લાગે છે. હવે સાપ હોય એક આટલો એવો નાનો એવો કદાચ નીકળ્યો હોય, પણ એ તોય હવે વાહેવાળાને ખબર ન હોય છે ક્યાં, તોય ભાગી જાય. કેમ? ભાઈ બધા ભાગ્યા તો આપણે ભાગો, કાંઈક હલવાઈ ન જાય. તો જે ભગવાનના શુદ્ધ ભક્ત છે એ લોકો મૃત્યુથી ડરતા નથી, એને મૃત્યુનો ભય નથી. એના માટે મૃત્યુ મંગલકારી છે, એક ઉત્સવની સમાન છે. કારણ શું છે? કે આ શરીર રૂપી જે વસ્ત્ર છે ને, એને છોડવા માંગે છે. અમુક વ્યક્તિનું હોય ને કપડું જૂનું થઈ ગયું તો એને છોડી દેવું છે, તો પછી એમાં એને દુઃખ ન લાગે. જો આ બહુ સમજવાલાયક વિષય છે. અભક્ત મૃત્યુથી ડરે છે, ભક્ત મૃત્યુ એના માટે ઉત્સવ છે. આનું કારણ શું છે? કારણ કે અભક્તને એ જાણ નથી હોતી કે મર્યા પછી મારે ક્યાં જવાનું છે, અને ઓલા ભગતને પાકી ખબર હોય છે કે અહીંથી નીકળ્યા પછી મારે ક્યાં જવાનું છે. ન સમજાણું ઉભા, આને થોડુંક હેઠું લાવીએ. આપણે આપણે બધા સુરતમાં રહીએ છીએ, બરાબર? હવે આમાં અત્યારે મંદી હાલે છે, સુરતમાં અત્યારે મંદી છે. હવે આ મંદીમાં બે વસ્તુ થઈ શકે. એક વર્ગ એવો નીકળે કે અહીંથી રૂમ ભરીને દેહમાં વયા જાય, અને એક વર્ગને એવો ચાન્સ મળે કે અહીંથી અમેરિકા જવાનું થાય. આ બેમાં રોવે કોણ અને હસે કોણ?
જો જવાનું બેયને છે, એકને સૌરાષ્ટ્ર એકને અમેરિકા, તો જેને સૌરાષ્ટ્ર જવાનું એ રો છે, શું કામ રડે છે? કારણ કે જે લેવલમાં હતા ત્યાંથી ડાઉન જવાનું છે. અને ઓલો અમેરિકા વાળો ખુશ શું કામ થાય? જ્યાં હતા ત્યાંથી અપ જવાનો છે. હવે જવાની પ્રોસેસ સેમ છે બેયને, સુરત છોડીને જ જવાનું છે બેયને, પણ એક ખુશ છે એક રોવે છે, આ હાલત છે. એક ભગવાનનો ભક્ત છે અને એક અભક્ત છે. કારણ કે અભક્ત છે એને ખબર છે કે આજે મનુષ્યના શરીરમાં છું, હવે ક્યાં તો કૂતરો બનીશ, બકરું બનીશ, ગાય ભેંસ ક્યાં જઈશ નક્કી નથી, બીજારો ટેન્શનમાં છે. અને ભગવાનના ભક્તને ખબર છે ભજન કર્યું છે એટલે આપણી દુર્ગતિ ક્યારેય થવાની, એને કૃષ્ણની ગેરંટી ઉપર ભરોસો છે. ગીતામાં લખ્યું છે ભગવાને, એટલે એ ડરતા નથી. અને અન્ય લોકોને ભય હોય મૃત્યુ, સીધી વાત છે. જે ઘરમાં રહેતા હોય ત્યાંથી ભાડાના મકાનમાં જવાનું થાય તો દુઃખ લાગે, પણ જેને નાનું મકાન છોડીને ઘરના બંગલામાં જવાનું છે સુખી થાય. એમ અભક્તને જાણ નથી, પણ ભક્ત જાણે છે કે મારે તો ભગવત ધામ મારી રાહ જોવે છે, એટલા માટે એને ભય નથી હોતો. સાવ સીધું અને સરળ એક્ઝામ્પલ છે લવ મેરેજ એન્ડ એરેન્જ મેરેજ. સીધું હવે આમાં આમાં અમુક પ્રશ્નો આવશે. તમે બે લગ્ન જોયા છે ને અનુભવ, લવ મેરેજ અને એરેન્જ મેરેજ. કન્યા રડે કયા લગ્નમાં? એરેન્જ મેરેજમાં. બરાબર, આનું કારણ શું છે? હા ભાઈ, પાંધી કહે છે કે ભાઈ ત્યાં થશે શું? અને હકીકત એ જ કારણ હોય કે 20 વર્ષ જે ઘરે રહ્યા છે ત્યાંથી પછી અચાનક એક નવા ઘરમાં, પછી ત્યાં નવા સંબંધીઓ, નવા વ્યક્તિ, નવી રીત ભાત, એટલે દુઃખ લાગે કે આપણું સેટિંગ ત્યાં થાય કે નહીં થાય, કેમ થાય, એ ભય હોય. અને બીજું પોતાના પરિવારને છોડવાનો ભય. એટલે એરેન્જ મેરેજવાળી કન્યા રડે, પણ લવ મેરેજવાળી કન્યા લગભગ ન રડે. માની લો રડે તો એ ખોટું ખોટું રોતી હોય. એનું કારણ હું શું છે ખબર છે? કારણ કે એને જ્યાં જવાનું છે ને ત્યાં એણે પહેલા 1000 આંટા ફેરા થઈ ગયા હોય, જે ઘરે એને જવાનું છે ત્યાં. કારણ કે જે છોકરા સાથે પ્રેમ કર્યો છે એના વિશે બધું જાણી તો લીધું જ હોય ને, આનું બેંક બેલેન્સ કેટલું છે, ત્યાં શું છે, કેવી વ્યવસ્થા છે, એટલે એને ખબર હોય કે આપણે જ્યાં જાવી ત્યાં જલસા છે, શું કામ રોવે ભાઈ. એટલે એરેન્જ મેરેજવાળી જે કન્યા છે ને એ અભક્ત છે, અને લવ મેરેજવાળી કન્યા છે ને એ ભગવાન કૃષ્ણના ભક્તો છે. શું કામ? કારણ કે ઓલા એરેન્જવાળાને ખબર જ નથી લેવા કોણ, યમરાજ આવશે કે એના દૂત આવશે, પણ જેણે કૃષ્ણ સાથે પ્રેમ કર્યો એને પાકો ભરોસો છે આ બ્રજેન્દ્ર નંદન કૃષ્ણ જ આવે છે લેવા. જેણે કૃષ્ણ સાથે પ્રેમ જોડી દીધો છે એને પછી ભય કોનો છે ભાઈ? એટલા માટે ભક્તને ભય મૃત્યુથી નથી, એ પહેલેથી જાણતો હોય છે, એટલે દુઃખ નથી. કારણ કે પ્રેમ ભગવાનથી થઈ ચૂક્યો છે. આ ઉદાહરણથી ભગવાન સમજાવે છે સામાન્ય માણસ ડરે. જેમ કોઈ વ્યક્તિ વસ્ત્ર બદલે, હવે આપણે ઓફિસેથી આવ્યા હોય અને આપણે વસ્ત્ર બદલીએ, રોજ બદલીએ છીએ, પણ આપણું આખું ફેમિલી ભેગું થઈને રોવાનું ચાલુ કરે, ભાઈ બદલાઈ ગયા. પેલા વાત કરી ને કે ભાઈ બદલાઈ ગયા, તો સામાન્ય વસ્તુ છે. તો આપણે પરિવારને એ સમજાવે છે ભાઈ હું આજ થોડા મેં કપડાં બદલ્યા, હું રોજ કપડાં બદલું છું, તમે રોજ શું કામ? ના ના, આજ અમને લાગે છે તમે બદલાઈ ગયા છો. ભાઈ હું ઈનો ઈ છું. તો માની લો ભગવાન અર્જુનને પૂછે કે અર્જુન, તું જ્યારે કપડાં બદલે ત્યારે દુઃખી થા છો? તો અર્જુન શું કહે? હા પાડશે કે ના પાડશે? ના. અરે ભાઈ એટલું હું કામ વિચારો છો યાર, સીધું છે, કપડાં બદલવામાં કોને દુઃખ થાય, રોજ બદલીએ છીએ. તો અર્જુને કીધું, નહીં પ્રભુ મને કોઈ દુઃખ નથી, કેમ કપડાં તો રોજ બદલીએ છીએ. અને નવા કપડાં પહેરીને ખુશી થાય છે, મજા આવે છે, નવું કપડું મળે ને ત્યારે.
તો જેટલું સુંદર શરીર, થોડીક બાધાઓ એટલી વધે છે. સુંદર શરીર હોય એટલે સુંદર કપડાં પહેરવાનું મન થાય, અને સુંદર કપડાં પહેરીએ ને પછી ધ્યાન નાન્યાન રહે, કરચલી નથી પડી, હરખું છે. આપણે પહેરીને આવ્યા છીએ એટલા મોંઘા બધા જોવે છે ને મને પાછા, આવું બધું હોય કપડામાં. તો આ બધી બાધાઓ છે ભક્તિની, પણ નવા વસ્ત્ર પહેરવાથી ખુશી થાય છે. અને બ્રહ્માજીની દ્રષ્ટિમાં યદી આપણે જોઈએ તો એક એક સેકન્ડમાં આપણે કપડાં બદલીએ છીએ, કારણ કે સાપેક્ષ સમય બ્રહ્માજીનો ને આપણો એ આપણે આવતીકાલના સત્રમાં આવશે, સમયનું શું અંતર છે બેયમાં. પણ બ્રહ્માજી જોવે કે આવડા કેટલા કપડાં બદલે, કપડાં એટલે શરીરો, આત્મા એક શરીર છોડીને બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં, ચોથાથી પાંચમો, આની ગણતરી કરવા યદી જો બેસીએ તો સુખદેવ ગોસ્વામી કહે છે કે આ જગતમાં ગંગા નદીની અંદર રેતીના કણને ગણી શકાય, પણ જીવોના કેટલી વાર જન્મ થયા અને કેટલી વાર એણે મૃત્યુ પામ્યો છે આને ગણવું સંભવ નથી. અનંત જન્મ અને અનંત વાર મૃત્યુ. એટલે વસ્ત્રો આપણે બદલ્યા જ કરીએ છીએ, એટલે આ કોઈ જટિલ પ્રોસેસ નથી, આ કોઈ મન ઉપર બહુ પ્રેશર આપવાની વસ્તુ નથી. સામાન્ય જગતનો એ અનુભવ છે, અહીંયા શાસ્ત્ર બોલે છે અને પૂર્વે આપણે અનુભવે તે કરી ચૂક્યા છીએ. એક સ્મશાનની અંદર બહુ સુંદર વાક્ય લખ્યું હતું કે અહીંયા તમારું સ્વાગત છે, કારણ તમે અહીંયા પહેલી વાર નથી. બની શકે એકના એક સ્મશાનમાં આપણે કેટલી વાર આપણા કપડાં બાળ્યા હશે, પણ આપણે એવું માનતા હોય કે આ સ્મશાનમાં હું પહેલી વાર પ્રવેશ કરું છું. તો આપણી સમસ્યા જે છે ને શું છે ખબર, આપણે એકના એક વસ્ત્રને પકડી રાખવા માંગીએ છીએ. આ વસ્ત્ર મારે જવા દેવું નથી, દુઃખ એટલે થાય છે. મૃત્યુનો કોઈ સહજ સ્વીકાર કરી લે તો એ દુઃખી ન થાય, અને કરવો જ પડે, કારણ કે આપણે ના પાડવી, મારે નથી મરવું. તો હાલો કદાચ આપણે ના, મારે મરવું નથી ભાઈ, આમાં આપણું કાંઈ હાલે, તો પછી સીધે સીધું સ્વીકારી લો ને યાર. સહજ વસ્ત્ર બદલ્યા છે એમ શરીરો બદલે છે. તો ત્રીજા પોઈન્ટની અંદર વાત એ આપણે સમજવાની છે કે આ જે શરીરોનું જે બદલાવ છે, શરીરો જે બદલા કરે છે આત્મા, એ કોઈ જટિલ સમસ્યા નથી, બહુ ગુપ્ત વિષય નથી, બહુ સિક્રેટ રહસ્ય નથી. આ સામાન્ય પ્રોસેસ છે, અનંત વાર આ પ્રોસેસ રિપીટ થઈ ચૂકી છે, આનું પુનરાવર્તન થઈ ચૂક્યું છે, અને એ અનંત પુનરાવર્તનમાંથી આજનું એક પુનરાવર્તન છે. ક્લિયર? ત્રીજો પોઈન્ટ, યસ, હા, તો વાંધો નહીં. તો આપણો ચોથો મુદ્દો એ છે કે દેહની સારવાર જે છે, આ શરીરને આપણે ક્યારેક ક્યારેક હોસ્પિટલાઇઝ કરીએ છીએ, દેહની સારવાર એ વસ્ત્રમાં ટાંકા લેવાની સમાન છે. ઓપરેશન માની લો, આપણે કપડું લાવ્યા અને બહુ મોંઘી જોડી હોય અને અચાનક પહેલી વાર પહેર્યું અને ક્યાંક ખીલી ભરાણી, કપડું ફાટી ગયું, થોડું અમથું ફાટ્યું, પછી એનું શું કરાય? રફું કરાય, બરાબર? આપણે રફું કરાવીએ એટલે એ પાછું હાલી જાય, કારણ કે નવું લીધું છે, પૈસા ખર્ચ્યા છે, એટલે રફું કરીને રોડવાનું. એમ પ્રકૃતિ જ્યારે આ શરીર આપી દે, પછી આપણે આ શરીરને હરખું રાખતા હું કામ? ક્યારેક ક્યારેક ગાડીઓ લઈને નીકળીએ છીએ અને રોડ ઉપર હોઈ જાવી છે, એટલે અહીંયા શું છે, જ્યાં ત્યાં ફાટે છે કપડાં. કપડાં મતલબ શરીર સમજવાનું જ. તમારે માનો હાથ ભાંગી ગયો, ટુ વ્હીલ લઈને જતા હતા, ટુ વ્હીલ ગબડી ગયો અને આપણો હાથ ભાંગી ગયો, હવે આનું કરવું શું? રિપેર જ કરવો પડે ને, એટલે રફું કરાવવા હાટું છે. આપણે એને ક્યાં લઈ જાય છે? દવાખાને. ડૉક્ટરને કહેવી આને જોડો, કેમ? કારણ કે હજી આપણે આનું કામમાં લેવાનું છે આ વસ્તુને, એટલે આને જોડો. ડૉક્ટર જોડી દે, વળી થોડીક ઉંમર વધે એટલે ડાયાબિટીસ આવે, ડૉક્ટર પાસે જઈએ, હવે આનું શું કરવાનું? ડૉક્ટર કે ઈલાજ છે, આ દવા ચાલુ રાખો એટલે ચાલશે. 45-50 વર્ષે પહોંચીએ ને પછી ઘૂંટણ વૈયા જાય, જોઈન્ટ રિપ્લેસમેન્ટ અત્યારે બહુ હાલે છે.
જોઈન્ટ વયા જાય એટલે પાછા ડોક્ટર પાસે જાય કે આ બગડી ગયું, આનું શું કરવાનું? લાવો રફ કરી દઈએ ને આપણે, નવા નાખી દઈએ. એટલે ડોક્ટર જોઈન્ટ નવા નાખે. પછી 60 પહોંચીએ, ગોળા ભાંગી જાય. કેમ થયું આમ? તો કે બાથરૂમમાં પડી ગયા, કમરું ભાંગી ગઈ અને ગોળા ભાંગી ગયા, પાહાળા ભાંગી ગયા. તોય ડોક્ટર કહે ટ્રાય કરીએ, હવે ટ્રાય કરીએ છીએ, સારું થાય તે નહીં થાય. જેવી રીતે આપણે 25,000 રૂપિયાનું પેન્ટ લાવ્યા અને આ રીતે એ ફાટ્યું એટલે એક રફું કરાવ્યું, પછી પાછું ફાટ્યું એટલે બીજું રફું કરાવ્યું, પછી નકરા રફા કરાવી જાવી, પછી દરજી કહી દે હવે નવું લઈ લે ભાઈ, આ નહીં આલે. એમાં શરીરમાં બહુ સારું, ભાઈ ડોક્ટર કહી દે હવે આની ઘરે લઈ જઈને સેવા કરો, આનું બીજું કાંઈ હવે આમાં અમારું રિપેરિંગ હાલે એમ નથી. આમાં તો દેહની સારવાર એ આ રીતનું છે. તો દરજી જ્યારે એમ કહી દે કે હવે નવા લઈ લો, ત્યારે એ વસ્ત્રને આપણે વાસણવાળાને આપી, ખોટું કીધું બે ભાઈ, કારણ કે ગુજરાતી છે યાર, એમને કોઈ મફત તો જવા દેતા નથી આપણે. દરજી જ્યાં ના પાડી દે પછી એનો વારો વાસણવાળામાં. અને મેં એ જોયું છે મારી સોસાયટીમાં, ક્યારેક ક્યારેક વાસણવાળા કે બેન આનું વાસણ નહીં આવે, આ લઈ જાઓ. એવું આપણે કરી નાખીએ છીએ, બોલો ઓલે ના પાડી દે ક્યારેક, આનું નહીં આવે કાંઈ ભાઈ, ત્યારે આપણે મૂકતા હોય છે ના ના હવે આ ન કર. તો પછી શું કરે? તો કે એનો ગાભો કરો. હે, આ બાબલાન પપ્પાને ગાડી લૂછવા કામ આવશે આમ. આ બધી આપણી ટેકનિક ખેંચી નાખવાનું છે પૂરેપૂરું ભાઈ. પણ અહીંયા સમજવાનો વિષય એ છે કે આ શરીરોમાં રોગ આવે છે. આપણે પહેલા દિવસે ચર્ચા કરી, રોગ શરીરનો સ્વભાવ છે. અને રોગ શરીર આને આપણે રિપેર કરતા જઈએ, રિપેર કરતા જઈએ, પછી એક સમયે પ્રકૃતિ ના પાડી દે છે હવે આમાં રિપેરિંગ પોસિબલ, એટલે તમે હવે આને છોડી દો. તો જેવી રીતે અહીંયા દરજી રફું કરે, એવી રીતે ડોક્ટરો આ શરીરને રિપેર કરે છે. અને જ્યારે એ રિપેરિંગ થઈ જાય છે ત્યાં સુધી ચાલે છે, નથી થતું તો નવું લેવું પડે છે. ક્લિયર? ચોથો મુદ્દો, સારવાર જે છે એ ટાંકાની સમાન છે. પાંચમો વિષય આપણો એ છે કે શરીર બદલાય એટલે કષ્ટ થાય. શરીર બદલવાથી કષ્ટ થાય છે. કેવી રીતે? આ ઉદાહરણ બહુ સારું છે સમજવા લાયક. એક નાનો એવો બાળક હોય અને એ બાળકને આપણે એમ કહીએ કે ભાઈ કપડાં બદલવાના છે એટલે મંડે ભાગવા. હાવ સીધું સિમ્પલ સમજો કે આપણે નાના છોકરાને લેંગી પહેરાવી હોય અને એમાં એ પીપી કરી જાય તો એને બદલવી હોય આપણે, પણ એ બદલવા દેતો નથી. હું કામ નથી બદલવા દેતો? બદલો છો કે નહીં? મેં તમને કહ્યું ને, જ્ઞાન આપણી નજીકથી મળે છે, બહુ દૂર જવાથી ફાયદો નથી. થોડું નજીકથી પકડવાની ટ્રાય કરો એટલે જલ્દી પકડમાં આવશે. એ બાળક નાનો હોય ને, એ લેંગી નો બદલાવા દે. હવે એને મમ્મી અને એ તો ન કહે આ બગડેલી છે કાઢી નાખું, નહીં, આ લેંગી બદલવાની નથી. અને જો તમે કાઢવાની ટ્રાય કરો, ધીરોવાનું ચાલુ કરશે, કારણ કે એ અજ્ઞાનીઓનું આ કામ છે. એ ભલે બગડી ગઈ છે, એમાં પેશાબ ટટ્ટી કરે, પણ એને એ લેંગી તો જોઈએ. એમ અજ્ઞાની વ્યક્તિઓ આ કરે છે. પ્રકૃતિ શરીર બદલાવવા ચાહે છે, પણ આ વ્યક્તિને શરીર બદલવું નથી. 60, 70, 80 જે ફાઇનલ ટિકિટ હોય ને, ત્યારે પ્રકૃતિ એ સમજાવવા માંગે કે આ વૃદ્ધ શરીર જે થઈ ગયું એ મને આપી દો અને એના બદલામાં હું તમને નવું આપીશ. એ અજ્ઞાન છે બાળકમાં. બાળક એમ માને છે કે મારી લેંગી જો કાઢી લે ને તો મને બીજી નહીં પહેરાવે, સમજ્યા? અને કાં તો એ લેંગી એને બહુ ગમતી હોય, અને એક બાળક હોય અને લીલા રંગની ચડ્ડી એને બહુ ગમે. હવે લીલી ચડ્ડી જો તમે એની કાઢો એટલે રોવાનું ચાલુ કરે, કારણ કે એમાં એની આસક્તિ છે. એમ કોઈ પણ વ્યક્તિ
જે શરીરમાં 50-60-70-80 વર્ષ રહી ચૂક્યો છે એ શરીર એને છોડવું ગમતું નથી. કોઈ માતા એ બાળકના કપડાં બદલાવે કે એ બાળકને ના પાડી દે કે તું હવે લીલી ચડ્ડી રહેવા દે, કારણ કે એમાં ફાટી ગઈ છે, એમાં થીંગડા લાગી ગયા છે, આ હારું ન હોય, નહીં તો એ લીલી જ જોઈ. હું કામ માગે છે આ શક્તિ કેવી હોય? એક સત્ય ઘટના સાંભળો. 2000 ની સાલ, ભૂકંપનો દિવસ, 26 જાન્યુઆરી, વરાછા આપણો એરિયો અને 12 માળનું બિલ્ડિંગ. નામ મારે નથી દેવું, ન કરી, એને એમ થાય કે હર વખતે મારું જ ઉદાહરણ આપે. 8મા માળે એક માજી રે, સત્ય ઘટના છે, ઉદાહરણ નથી. ભૂકંપ આવ્યો એટલે ઘરના બધા નીચે, અને માજી જે હતા ને એ ખાટલા વચ્ચે ઊભા ન થઈ શકે, હાલી ન શકે, અને રોજ ભગવાનને પ્રાર્થના કરે કે મને ઉઠાવી લે ભગવાને, અહીંથી મને મુક્ત કરી. તો ઘરવાળાએ કીધું કે આ તો રોજ પ્રાર્થના કરે, ઉઠાવી લે, કદાચ બિલ્ડિંગ પડે ને માજી વહી જાય તો ઉપાય, એટલે એ બધા ભાગી ગયા કરે છે એઠે, માજીને રહેવા દીધા નાન્યા. પછી નીચે ગયા એટલે બધા, એટલે એ કે માજી તો ઉપર રહી ગયા, વાહીથી માજી બોલ્યા હું અહીંયા છું, એ કે વાહી. એટલે ઘરવાળાને આશ્ચર્ય થયું, એ કે તમે તો ખાટલામાંથી ઊભા નહોતા થઈ શકતા, તો તમે હેઠે આવ્યા કઈ રીતે? એ કે મેં સાંભળ્યું કોઈ કે કીધું ધરતીકંપ આવ્યો છે, હું દાદર ઉતરીને હેઠે આવી. બોલો, આ છે મૃત્યુનો ભય, આ મરવાનો ભય. પ્રાર્થના કરતા હતા ભગવાનને ઉપાડી લેવા, એને હું ભાગવાની જરૂર હતી? બોલો, કદાચ ઉપડી ગયા હોત તો. પણ જે શરીરોમાં આસક્તિ લાગી જાય ને પછી એને છોડવાની ઈચ્છા થતી, લોકો મોઢેથી ભલે કહેતા હોય ઉઠાવી લ્યો, પણ જાવું કોઈને નથી, કારણ કે ઓલી ચડ્ડીમાં આસક્તિ. લીલી ચડ્ડી નહીં છૂટે ને ત્યાં સુધી છોકરો રોવાનો, અને કાં તો પછી ચડ્ડીનો નાશ જ કરી નાખો ભાઈ. એને મમ્મી પછી જ્યાં સુધી એને કબાટમાં રાખે ને તો રોજ કબાટ ખોલીને દેખાડશે, આ જોઈશ હે, પણ પછી કાંઈક એનો નાશ કરી નાખે તો એ બાળક ભૂલે. એમ અહીંયા થાય છે એવું કે જ્યારે કોઈનો વસ્ત્ર બદલવાનો પ્રયાસ થાય છે, અર્થાત જ્યારે મૃત્યુ આવે છે ત્યારે કોઈ આત્માને શરીર છોડીને જવું ગમતું નથી, એટલે ભગવાને વ્યવસ્થા કરી છે. એના માણસો આવે છે હાથમાં પાશ લઈને, એ પાશને સૂક્ષ્મ શરીરમાં નાખે છે, સૂક્ષ્મ શરીરને બાંધે છે, અને એ સૂક્ષ્મ શરીરને ખેંચી લે છે શરીરમાંથી. જેવી રીતે આ સ્લાઇડની અંદર તમે જુઓ છો, અજામિલ નામના એક વ્યક્તિને યમરાજજીના 3 દૂતો ખેંચી રહ્યા છે. સ્વતઃ કોઈ જીવ આ શરીરમાંથી નીકળવા ચાહતો, એટલે ગુજરાતી કવિઓએ કીધું તારે રહેવું ભાડાના મકાનમાં, એ પણ ખાલી કરવું ગમતું નથી. લોચો આ છે, બહુ ગાયું આપણે કા સૌરાષ્ટ્રમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એને દેવું હશે ને કે આ સુરતવાળા હાટું બનાવ્યું છે ભજન, આ બધા ભાડે રહેશે. એટલે ભજનમાં સાર છે, પણ આપણે પકડ્યો નહીં, વાત 2 નંબરની છે. તો સમજવાનો વિષય અહીં છે, બહુ કષ્ટ થાય છે અજ્ઞાની લોકો એટલે શરીર છોડવા ચાહતા નથી, એ ડરે છે, આ વસ્ત્રને પકડવા માગે છે, પણ પ્રકૃતિના નિયમો એવા કઠોર છે કે કોઈ પણ સંજોગોમાં એ અહીંયા એ વ્યક્તિને રહેવા દેતા નથી. શરીર નકામું થઈ ગયું, વૃદ્ધ થઈ ગયું, એટલે એમાંથી આત્માને ખેંચી અને પાછો એને બીજા શરીરમાં નાખે, એટલે એ પાછો નાનો એવો બાળક બનીને આવે. અને કેવો દોડતો હોય પાછો, એ અહીંયા 80 વર્ષે હાલી નહોતો, એક તો એક જીવન જુઓ તમે. પેલી સ્લાઇડ જરા રિવાઇન્ડ કરજો તો, ઓલું બાળક અને દાદા બે આવે છે એ અંદરથી, આની આની પાછળની એક રિવાઇન્ડ, હા આમાં જુઓ તમે. એક દરવાજેથી વૃદ્ધ જઈ રહ્યા છે, દેખાય છે ને બરાબર? એમાં એ વૃદ્ધ જવાનો અર્થ છે કે એનું એક જીવન સમાપન, અને એનો એ જ આત્મા બીજા દરવાજેથી એન્ટ્રી લઈ રહ્યો છે પાછો, એ એક નવું શરીર, એક નવા વસ્ત્ર સાથે. તો શરીરો બદલાય, ભલે કોઈ વ્યક્તિ સારું માને કે ખરાબ, પણ એ સુખી થવા જેવું છે, દુઃખી થવા જેવું નથી. પણ તમે મનમાં કહેશો પ્રભુજી તમે ગમે એટલું કહો, બાકી અમને તો બીક લાગે એટલે લાગે. શું કામ લાગે છે ભાઈ? આપણા ધંધા એવા છે એટલે.
કારણ કે આપણે હું હું કર્યું છે એ તો આપણી સિવાય બીજું કોણ જાણે, હે? એ આપણા બાજુવાળાને જ ખબર હોય નહીં કે આનું કેમ હાલે છે. તો આપણો છઠ્ઠો મુદ્દો છે કે પશુ પક્ષીઓના જે વસ્ત્ર છે એ બેઢંગા છે. હવે કોઈ બાળક હોય, નાનો એવો બાળક, અને એને એના પપ્પાનું ટી શર્ટ પહેરાવી દો તો લગભગ એને પેન્ટ પહેરવાની જરૂર ન રહે, બરાબર. અને એને આપણે કદાચ સ્ટેજ ઉપર લાવ્યા હોય એ લાગે કેવો એ તમે વિચારો. મારો ખાલી પહેલો પ્રશ્ન એટલો જ છે તમને કે એ કોઈ નાનો બાળક એના પપ્પાનો કુર્તો પહેરી અને આ હોલમાં આવી જાય અને એ આકૃતિ તમે જોવો તો સૌથી પહેલી નજર તમારી ક્યાં પડે? લાવવો પડશે અહીં કોઈ કપડા ઉપર, એ જે ઓલું કોઈ આકાર વગેરેનું માપ વગેરેનું એ જે પહેરીને આવ્યો ને, પહેલું ધ્યાન એની ઉપર જાય કે હું પહેરીને આવ્યો છું, હે ને? એવી રીતે જ્યારે આપણે પશુ પક્ષીઓને જોઈએ છીએ, જેવડો આત્મા, જે શક્તિશાળી આત્મા આપણા શરીરમાં છે, એવડો જ આત્મા, એવો જ શક્તિશાળી આત્મા પશુઓના શરીરમાં હોય છે. એટલા માટે આ આત્મા જ્યારે પશુઓના શરીરમાં જાય ત્યારે એ આત્માને બરાબર જોઈ શકાતો નથી. આ મનુષ્ય શરીર જે છે ને એ પ્રકૃતિ દ્વારા આત્માનું પરફેક્ટ માપ છે. પાકા માપ ટુ માપ સીવેલા કપડા આ મનુષ્ય જીવન છે, અને માપ વગેરેના જે સીવી નાખ્યા છે આડેધડ રેડીમેડ એ આ પશુ પક્ષીઓના શરીરો છે. જેવી રીતે બાળક ઉપર આપણું ધ્યાન નથી જતું પણ આપણું ધ્યાન કોની ઉપર જાય છે? વસ્ત્ર ઉપર. એવી રીતે પશુ પક્ષીઓને જોયા પછી જે અસલી વ્યક્તિત્વ છે એમાં આત્મા, ત્યાંથી આપણું ધ્યાન હટી જાય છે અને આપણું ધ્યાન ક્યાં વયું જાય છે? આ એનું જે બહારનું સ્વરૂપ, આ હાથી છે, આ ગાય છે, આ વનસ્પતિ છે, આ જીવડા છે, આ જળચર છે, આપણે આ જોઈએ છીએ, પણ એની અંદર રહેલો જે આત્મા છે એના વિશે આપણે વિચાર કરતા નથી. કારણ છે માત્ર વસ્ત્ર, પણ આ જે શરીરો છે પશુ પક્ષીઓના એ આત્મા માટેનો ડ્રેસ નથી. આ શરીર એક બેઢંગું વસ્ત્ર છે આત્મા માટેનું. એટલા માટે આ જે કાંઈ શરીરો બદલાવવાની જે કાંઈ પ્રોસેસ થઈ રહી છે, જે કાંઈ ચર્ચા અત્યાર સુધી આપણે કરી, એનો નિષ્કર્ષ એ છે કે પુનર્જન્મ સત્ય છે. ક્લિયર? આપણે વિજ્ઞાનના પ્રમાણથી જોયું, ધર્મના પ્રમાણથી જોયું, અહીંયા એક્ઝામ્પલો દ્વારા સમજ્યા કે પુનર્જન્મ છે. પણ પુનર્જન્મના શાસ્ત્રીય ઉદાહરણ, કેવલ બે ઉદાહરણની આપણે ચર્ચા કરીએ જે શાસ્ત્રમાં વર્ણિત છે પુનર્જન્મના વિષયમાં. સૌથી પહેલું છે ભાગવતના પંચમ સ્કંદમાં જેની કથા છે, મહારાજ ભરત. ભગવાનનો એક શક્તિવેશ અવતાર થયો ઋષભદેવ, અને ઋષભદેવના એક પુત્ર હતા, 100 પુત્રમાં સૌથી મોટા પુત્ર, જેનું નામ હતું મહારાજ ભરત. આખી પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ રાજા, એના મનમાં વૈરાગ્ય જાગ્યો. એને થયું આ રાજકાજ ભોગ બહુ થઈ ગયા, હવે જંગલની અંદર જઈ અને ભજન કરવું છે, તપસ્યા કરીશ, ભક્તિ કરીશ. સંપૂર્ણ રાજ્ય પોતાના પુત્રને સોંપી અને મહારાજ ભરત આજનું જે નેપાળ છે ગંડકી નદીના તટ ઉપર આવી અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લાગ્યા છે. ભગવાનની ભક્તિ કરતા કરતા એની અવસ્થા એટલી ઊંચી વહી ગઈ, સુખદેવજી કહે છે પરમહંસ અવસ્થાને પ્રાપ્ત થઈ ચુક્યો છે આ વ્યક્તિ મહારાજ ભરત, પરમહંસ અવસ્થા. અને એક દિવસ પોતાની કુટિયા બહાર બેઠા બેઠા ભજન સાધના કરે છે, એમાં એણે એક દ્રશ્ય જોયું, એક હરણી જે ગર્ભવતી હતી એની પાછળ એક સિંહ પડ્યો છે, અને સિંહના ભયથી હરણીએ એ નદીને કૂદવાનો પ્રયાસ, અને હરણી કૂદી ગઈ, પણ કૂદતા સમયે એનો ગર્ભ જે છે એ પાણીમાં પડી ગયો, બીજા કાંઠે પડી અને હરણીનું મૃત્યુ થઈ ગયું. મહારાજ ભરત એક વૈષ્ણવ હૃદય, એક સાધુ હૃદય, ગોસ્વામીજીના શબ્દોમાં કહીએ
संत हृदय नवनीत समाना। कहा कवि कोविद कहु जाना। भक्तों ना हृदय में करुणा होय छे। महाराज भरते जोयु के आ एक बच्चो अहीं पड़ी गयु छे, जो हूँ एने नहीं बचाव तो ये मरी जाशे। एटले एने पोतानु भजन साधन छोड़ी गया अने ई बाळक ने उठायु, हरणना बाळक ने, अने किनारा उपर लईने आवे छे। समझवानो विषय ई छे, आमां घणा लोकोनो प्रश्न छे, थोड़ी वात निकली छे तो तमने कही दऊं। घणा लोको समाज सेवा करे छे, आपणे आ समाजनुं सारुं करवुं छे, समाजनुं कल्याण करवुं छे, આવી ભાવનાથી લોકો સેવા કરે છે, અને સેવા કરવી સારી વાત છે, એમાં કોઈ ગલતી નથી, કોઈ ખોટી વાત નથી। પણ સેવાને જો તમે ભક્તિ બનાવી દેશો, સેવાને જો તમે માનશો કે ભક્તિ છે, તો એ સિદ્ધાંત ખોટો છે। કોઈ વ્યક્તિને આપણે કહીએ કે તમે ભગવાનનું નામ સંકીર્તન કરો ને, ના ના પ્રભુજી અમે બહુ સેવા કરીએ છીએ। સેવા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય, કાલના ટોપિકમાં આવશે આ વાત, અને પુણ્ય પ્રાપ્ત થવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય। ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ, અને પાછો વ્યક્તિ અહીંયા જન્મ। પુણ્યવાન વ્યક્તિ જન્મ મૃત્યુના બંધનથી નીકળી ન શકે, આ કર્મ સિદ્ધાંતમાં આપણે ડિટેલ ચર્ચા કરશું। પણ આટલું તમે સમજો કે સેવા કરવું એ ખરાબ નથી, દયાભાવ હોવો એ ખરાબ નથી, પણ એને ભક્તિ સમજી લેશો તો આ જન્મ મરણના પ્રવાહમાંથી કોઈ દી નીકળી નહીં શકો બહાર। સાવ સરળ વસ્તુ સમજાવવા શિલ પ્રભુપાદજી એક એક્ઝામ્પલ આપ્યું। એક વ્યક્તિએ પ્રભુપાદને પ્રશ્ન કર્યો કે તમે આ ભગવદ્ ગીતા અને ભાગવતને લઈ અને આ સમાજમાં ફેલાવવાની ટ્રાય કરો છો, તો તમે અન્ન ક્ષેત્ર ખોલો ને, તમે હોસ્પિટલો ખોલો, તમે સ્કૂલો બનાવો, આ તમે શું ચાલુ કર્યું છે? કૃષ્ણ કોન્શિયસનેસ, કૃષ્ણ ભાવનામૃત આંદોલન। શિલ પ્રભુપાદજી અને એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરે છે। પ્રભુજી કીધું, એક બાળક છે, એક છોકરો, અને એ બાળક એના પિતાથી વિખૂટો પડી ગયો છે। મેળામાં ગયા હશે, ક્યાંક બાળક ખોવાઈ ગયો, પિતાથી અલગ થઈ ગયો છે। એક વ્યક્તિની નજર પડી, એની વેશભૂષા જોઈને લાગ્યું કે આ કોઈ સારા ઘરનો છોકરો છે, અને ભૂખ લાગી હશે એટલે એણે એને ખાવા માટે આપ્યું કંઈક। બીજો એક વ્યક્તિ મળ્યો, એણે જોયું છોકરો તો સારા ઘરનો છે પણ ઠંડીના કારણે બીમાર થઈ ગયો છે, ઈ એને દવાખાને લઈને ગયા। ત્રીજો એક વ્યક્તિ આવ્યો, એણે જોયું કે બે ચાર દિવસથી રખડતો હોય એવું લાગે છે, આના કપડાં મેલા થઈ ગયા છે, ફાટી ગયા, એક વ્યક્તિ એને કપડાં લઈ દીધા। અને એક ચોથા વ્યક્તિએ જોયું કે છોકરો છે સારા ઘરનો, આ ખોવાઈ ગયો છે, તો નક્કી આના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાવી છે। એટલે એ ચોથા વ્યક્તિ એ બાળકને લઈ અને પોલીસને સોંપી દીધો। મારો પ્રશ્ન આમાં ખાલી એટલો છે કે આ ચારેય વ્યક્તિ બાળકની સેવા કરી છે। પહેલા વ્યક્તિએ પૈસા ખર્ચ્યા ખવડાવવા માટે, બીજા વ્યક્તિએ પૈસા ખર્ચ્યા દવા માટે, ત્રીજા વ્યક્તિએ પૈસા ખર્ચ્યા વસ્ત્ર માટે, અને ચોથા વ્યક્તિ એક પણ રૂપિયો ખર્ચ્યો નથી, ખાલી અને પોલીસ સ્ટેશને મૂકી આવ્યો। આમાં સેવા સૌથી સારી કોની છે? કોની છે? પોલીસ સ્ટેશનવાળાની। તમારું કેવું છે? પોલીસમાં જેણે આપ્યો, કારણ સારી સેવા કયા આધારે કહો તમે એ સારી છે, એનું કારણ શું છે? એના માતા પિતાની પાછો મળી જાય, બરાબર? તો એને આ બહારના લોકો ખવડાવી રહ્યા છે, દવા આપી રહ્યા, કપડાં આપી રહ્યા, તો એને ઘરે જવાની શું જરૂર છે પાછી? હે, સીધી વાત છે કે જે ત્રણ વસ્તુ એને બહારના લોકો આપે છે, જોઈ એના ઘરે વયો જાય, તો આ વસ્તુ માટે એને ક્યારેય ભટકવું પડે નહીં। એને ટાઈમ ટુ ટાઈમ ભોજન મળી જાય ઘરે, એને ટાઈમ ટુ ટાઈમ કપડાં મળશે, ટાઈમ ટુ ટાઈમ દવા મળશે, એ બાળકને કોઈ ચિંતા હોતી જોઈ પોતાના ઘરે હોય। તો સેવા ચાર વ્યક્તિએ કરી, પણ સૌથી સારી સેવા કોની માનવામાં આવી? ચોથા નંબરના વ્યક્તિ।
આ ઇસ્કોન ઇજ કાર્ય કરી રહ્યું છે. જેટલા આ દુનિયામાં ભૂલા ભટકેલા જીવો છે એને ભગવાન પાસે પાછા લઈ જઈએ છીએ, એટલે અમારો ધંધો જલ્દી સમજમાં આવતો નથી. આ ઘણા મળે એટલે યાર તમે આખો દી હરે કૃષ્ણ હરે કૃષ્ણ, બીજું કાંઈ કરવાનું જ નહીં, બીજું અહીં કરવા જેવું છે હું ભાઈ છે ને. ઇસ્કોનની સેવા નથી સમજ, કારણ કે સમાજના અગ્રણીઓનો એવો પ્રશ્ન છે કે ઇસ્કોન સમાજ માટે શું કરે છે. ઇસ્કોન એના પિતાના ભૂલાઈ ગયેલા એડ્રેસે લોકોને પહોંચાડે છે, આ સેવા છે એની. શું કામ? જેમી બાળક ઘરે પહોંચ્યો હવે એની કોઈ ચિંતા નથી, એમ જે વ્યક્તિ ભગવાનને શરણાગત થઈ જાય ને આ જગતમાં એને કોઈ દુઃખ રહે નહીં. પરમ પિતા પાસે પહોંચી ગયો બધા દુઃખ ખતમ, નહીં એને ખાવાનું ટેન્શન રહે, નહીં કપડાનું, નહીં ઘરનું, નહીં પરિવારનું, નહીં દેશનું, નહીં સમાજનું, જન્મ જ નહીં, પછી સમસ્યા ક્યાંથી આવે ભાઈ. ભગવાનના ધામની અંદર સનાતન સમય માટે સનાતન સુખ, અહીંયા જન્મ લે તો મંદી નડે ને, હું કહ્યો છે, પણ પાછો જ ન આવે તો મંદીનો કોઈ પ્રશ્ન જ નથી હે ને. છતાં એવું નથી કે ઇસ્કોન કાંઈ કરતું નથી, ઇસ્કોન બહુ બધું કામ કરે છે, પણ ઇસ્કોન એડવર્ટાઇઝમેન્ટ કરતું નથી. ઇસ્કોનની એક સંસ્થા છે, ઇસ્કોનની અંદર જ અન્નામૃત, તમે કલ્પના કરો છો રોજ કેટલું અન્ન વિતરણ કરે છે, પ્રતિદિન 12 લાખ બાળકોને ખીચડી પ્રસાદ આપે છે, કેટલા વિના મૂલ્યે, એક પણ રૂપિયો લીધ્યા વગર મફત. અને આ ઇસ્કોનની બીજી સંસ્થા છે અક્ષય પાત્ર, 14 લાખ બાળકોને પ્રતિદિન મિડ ડે મીલ પ્રસાદ આપે છે, ટોટલ મિલાવીને 26 લાખ બાળકોને વર્ષે મહિને નહીં રોજ. અને કેવળ કહેવાની વાત નથી, તમે ઇન્ટરનેટ યુઝ કરો છો, ગૂગલમાં સર્ચ કરી અને ઇસ્કોનના આ કિચનો અને આની માહિતી નેશનલ જિયોગ્રાફી ઉપર આવી ચૂકી છે, તમે જોઈ શકો છો એમાં. પણ કોઈને ખવડાવી દેવાથી, કોઈને વસ્ત્રનું દાન કરવાથી કે કોઈને દવાઓ આપી દેવાથી આપણે સમાજની સાચી સેવા કરવાના, અસલી સેવા એને એના પિતા સુધી પહોંચાડવી છે. આ બધું કરવું જોઈએ જેટલી આપણી યોગ્યતા દયાભાવના આપણી સક્ષમતા હોય, પણ મૂળ સેવા આ છે. તો વાત અહીંયા એ હતી કે ભરત મહારાજે એ હરણના બાળકની સેવા કરી, પણ સેવા કર્યા પછી એ હલવાણા છે. જુઓ ગુજરાતીની કહાવત છે ને, દયા ડાકણને ખાઈ, અને ખાઈ ગઈ. દયા કરી એ હરણના બચ્ચા ઉપર, પણ એ બચ્ચાને લાવીને જેવું નીચે મૂક્યું ને, ભરત મહારાજના મનમાં વિચાર આવ્યો કે આ બચ્ચાને કોઈ ખાઈ જાહે તો આનું શું થાય. અને એટલા માટે એ બચ્ચાને એણે પોતે રાખ્યું. સેવા કરવાની એને એટલી જ હતી કે એને નદીમાંથી બચાવી અને જંગલમાં છૂટું મૂકી દેવાનું હતું, કારણ કે એનું કર્મ છે, એની પ્રકૃતિ અનુસાર એની રક્ષા થઈ જાત ભગવાન દ્વારા. પણ ભરત મહારાજે એની સેવા કરવાનું ચાલુ કર્યું, અને કથા કદાચ તમે જાણતા જ હશો કે ધીરે ધીરે એનું મન ભક્તિમાંથી હટતું ગયું, ભજનમાંથી મન હટતું ગયું, અને હરણની સેવામાં લાગી ગયા એ મહારાજ ભરત રાત દિવસ. ભગવદ્ ગીતામાં જે વાત ભગવાન બોલ્યા, યમ્યમ વાપી સ્મરણ ભાવ ત્યજત્યંતે કલેવરમ, અર્જુન જે જે ભાવને લઈને વ્યક્તિ શરીર છોડે ને બીજા જીવનમાં એ ભાવને પ્રાપ્ત થાય. પહેલી સ્લાઇડમાં તમે જોઈ રહ્યા છો કે ભરત મહારાજના મરવાનો સમય નજીક આવ્યો, અને મૃત્યુ સમયે એણે જોયું કે ઓલું હરણ નથી ક્યાંય. એના મનમાં વિચાર થયો, આ ક્યાં ગયું હશે, કોઈ જંગલના પશુઓએ મારી તો નહીં નાખ્યું હોય, કોઈને ખાઈ તો નહીં ગયું હોય. અને એ વિચાર કરતાં કરતાં મહારાજ ભરતે હરણનું ચિંતન કરતાં કરતાં શરીર છોડ્યું, અને દ્વિતીય જન્મની અંદર એ હરણ બનીને પ્રગટ થયા. વિચાર કરો, પરમહંસ અવસ્થાએ પહોંચેલો વ્યક્તિ, પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ રાજા, અને બીજા જન્મમાં સિદ્ધ હરણના શરીરમાં. ભાગવતનો ઇતિહાસ ગંગાજીના તટે ભગવાન શુકદેવના મુખેથી નીકળ્યો છે, એ વાત હું તમને કરી રહ્યો છું. કોઈ સ્ટોરી બનાવટી ઇતિહાસ નથી. તમે કલ્પના કરો કે પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ રાજા
અને બીજું જીવન સીધું હરણના શરીરમાં. આજે કોઈ ઓડીમાં બેહીન ફરતા હોય ને એને તમે પૂછો ને કે તમે બીજા જીવનમાં કૂતરો થવાનું પસંદ કરશો? માનહાનિનો કેસ કરીને આપણને જેલમાં નાખી દે, બોલો. મને કૂતરો બનાવવાનો? આ મહારાજ ભરત બની ગયા હરણ. અને આઈના તો આપણે એકાદ બે પ્લોટના કે હો 200 વીઘા જમીનના માલિક હોય ને પાવર કરતા હોય, આ તો આખી પૃથ્વીનો ચક્રવર્તી રાજા છે. આખી પૃથ્વી જેના નામ ઉપર હતી એ મહારાજ ભરત. અને બીજું શરીર હરણનું, પણ ભક્તિનો પ્રભાવ જેવો ભજન કર્યું તું ને, ભક્તિના પ્રભાવથી હરણના શરીરમાં એને યાદ હતું કે હું આગળના જીવનમાં મહારાજ ભરત હતો, પણ હરણની આસક્તિના કારણે મને આ શરીર પ્રાપ્ત થઈ ગયું છે. અને હરણના શરીરમાં બેઠા બેઠા એની ચેતના શુદ્ધ હતી, એટલા માટે એણે હરણ ઉચિત જે કાંઈ ક્રિયાઓ હતી બધી બંધ કરી અને કેવળ ધ્યાનમગ્ન રહી. અને જ્યાં સુધી હરણના શરીરનો મરવાનો સમય ન આવ્યો ત્યાં સુધી શરીરમાં રહ્યા. જેવો મૃત્યુ સમય નજીક આવ્યો એ ગંડકી નદીના જળમાં મુખ ડુબાડી અને એણે હરણના શરીરનો ત્યાગ કર્યો. એનો ત્રીજો જન્મ થયો જળ ભરતના રૂપમાં એક બ્રાહ્મણ અપને ત્યાં. તૃતીય જન્મની અંદર એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ, પણ ભક્તિના સંસ્કારના કારણે આગળના બે જીવનની સ્મૃતિ હતી. એને ખબર હતી કે પહેલા હું મહારાજ ભરત હતો અને પછી હું હરણના શરીરમાં ગયો, હવે આ બ્રાહ્મણના શરીરમાં આવ્યો છું, પણ હવે મારે કોઈ અન્ય શરીર લેવું નથી, આ છેલ્લું, આનાથી આગળ નથી જવું. અને એટલા માટે એણે પહેલેથી જળ બનીને રહેવાનો નિર્ણય કર્યો. એને ભણવા મોકલ્યા, ઓમ બોલતા ન આવ્યો. 5 વર્ષ પાઠશાળામાં રહ્યા પણ ઓમ શબ્દ ન શીખ્યા. ત્યારે એના ભાઈઓએ નક્કી કર્યું કે આ કાંઈ કામનો નથી, બોડી બહુ સારું છે, અને ખેતરમાં ઊભો રાખીને ચાડિયો બનાવી દો, એમાં કામ લાગશે. પછી ખબર પડી જ્યારે એની મુલાકાત રાજા રઘુગણ સાથે થઈ ત્યારે કે આ ભરત કોઈ જડ ભરત નથી, આ મહાભાગવત ભરત મહારાજ છે. આ ત્રણ જીવનની કથા એની ભાગવતના 5મા સ્કંદમાં છે. એક જ વ્યક્તિના 3 અવતાર, પુનર્જન્મનો શાસ્ત્ર દ્વારા એક પાકું પ્રમાણ. અને આવું જ એક વ્યક્તિત્વ છે નારદ મુનિ, જેણે પોતાના પૂર્વ જીવનની કથા પોતાના શિષ્ય વિદવ્યાસજીની આગળ રજૂ કરી ભાગવતના પ્રારંભમાં. નારદ મુનિ કહે છે, હે વ્યાસ, હું ઉપબ્રહ્મણ નામનો એક ગંધર્વ હતો. ગંધર્વ એટલે તમે જાણો છો, ગંધર્વને ગાવા વગાડવાનો બહુ શોખ હોય અને સ્વર્ગ લોકમાં સંગીત વગાડે, એવું સંગીત વગાડે કે બધા મુગ્ધ થઈ જાય. પણ બન્યું એવું કે એકવાર ફિલ્મના ગીત વગાડવા માંડ્યા ઉપબ્રહ્મણ. સ્વર્ગમાં સંગીત છે પણ પિક્ચરનું ગીત ત્યાં વાલતું. અને તમે એક સિદ્ધાંત સમજો, ફિલ્મી ગીતો જે વ્યક્તિ સાંભળે એ સીધો નરકમાં જવાનો છે. માનો કે ન માનો એ તમારી વાત છે, મેં તમને સિદ્ધાંત કીધો છે. તો નારદ મુનિએ વગાડ્યું અને ઇન્દ્રને ખબર પડી એ કે આ શું છે બધું. નારદજીએ શ્રાપ આપી દીધો, શુદ્ર થઈ જા. જન્મ થયો શુદ્રના પરિવારમાં. ધ્રુમિલ ગોપને ત્યાં આ નારદ મુનિ પ્રગટ થયા છે દાસી પુત્ર તરીકે. એમની માતા સાથે નિવાસ કરે છે. બન્યું એવું કે માતાને સાપ ડંખ મારે છે, માતાનું મૃત્યુ, અને આ દાસી પુત્ર એકલા ચાલતા ગયા. પણ સાધુ સંગ થયેલો થોડો, એટલે આગળ જતા ભગવાનની અનુભૂતિ થઈ. પાકો સાક્ષાત્કાર નહીં, કેવલ અનુભૂતિ થઈ થોડી. અને પછી એ શરીર ત્યારે જ્યારે પ્રલય થયો એ શરીર છોડી દીધું. અને બીજી વાર જ્યારે બ્રહ્માજીનો દિવસ આરંભ થયો ત્યારે દ્વિતીય કલ્પની અંદર બ્રહ્માના પુત્ર તરીકે એ નારદજીના રૂપમાં પ્રગટ થયા. એનાય 3 જીવનની કથા શ્રીમદ ભાગવતના આરંભમાં છે. આ ઇતિહાસ એ સિદ્ધ કરે છે કે પુનર્જન્મ જે છે એ સત્ય છે. ક્લિયર? તો અહીંયા સુધી આપણી પાસે પ્રમાણો હતા, આપણે પ્રમાણોની ચર્ચા કરી. પણ હવે આપણે સમજીએ કે આ જીવન શું છે. એક જીવનનો સમય એ એક વીજળીના ચમકારા જેવું છે, એક ઝબકારો માત્ર છે.
વીજળી ચમકારો કરે, કેટલો સમય ટકે આકાશમાં વીજળી થઈ હોય તો? વીજળી જોઈ છે ને તમે, એક એક ક્ષણય ન કહી શકાય, પ્રગટ થઈને તરત જ નષ્ટ. અને ગંગાસતીએ આનું ઉદાહરણ લીધું, વીજળીને ચમકારે મોતીડા પરવો પાનમાય. એમ શું કહે છે ગંગાસતીયામાં? વીજળીના ચમકારાનો અર્થ છે જીવન. હે પાનભાઈ, એક જીવનનો સમય એ એક આ ચમકારા જેવો છે, થોડી વાર રહેશે આ જીવન અને પાછું વયું જશે. અને મોતી પરોવવાનો અર્થ છે જેટલું થાય એટલું નહીં, પૂરેપૂરો સમય કાઢીને ભજન કરી લ્યો, કારણ કે આ મનુષ્ય જીવન બહુ ટકતું નથી. ગંગાસતી આ સમજાવવા માંગે છે. અને આપણે એની વ્યાખ્યા શું કાઢી? પહેલાં લાઈટ નહોતી, મોતી પોરવવાના હતા, એટલે પાનબાઈને ગંગાસતી સમજાવતા હતા કે લાઈટ નથી તો વીજળી થાય ત્યારે રંજવાળું થાય એટલા મોતી પોરવી લેવાનું. ક્યાંની ક્યાં વ્યાખ્યા જાય છે, સમજ આવું છે. અત્યારે એક ચમકારાનો અર્થ છે એક જીવન, આટલું સૂક્ષ્મ હોય છે મનુષ્ય જીવન. તો આ રીતે વ્યક્તિએ સમજવું પડશે કે જે સમય આપણને મળ્યો છે ને એ બહુ ઓછો છે. 60 વર્ષના સમયમાં આપણા 20-એક વર્ષ તો ઊંઘવામાં વયા જાય છે. ક્યારેક કેલ્ક્યુલેશન મારજો. હે, નાવા ધોવામાં, શરીરની સફાઈમાં કદાચ 10-એક વર્ષો નીકળી જાતા છે, ખાવા પીવામાં 5-7 વર્ષો વયા જાય છે. જીવનમાં સમય કેટલો બચે છે આપણી પાસે? બહુ ઓછો. અને સૌથી આયુષ્ય જો ફાસ્ટ નીકળતું હોય ને તો એ મનુષ્યનું છે. કારણ કે નાનો હોય ત્યારે એ વિચાર કરતો હોય કે ભણી ભણીને મારે જલ્દી ડિગ્રી લઈ લેવી છે, અને ડિગ્રી લઈ લે પછી નક્કી કરે જલ્દી મને નોકરી મળે, જલ્દી નોકરી મળે તાકે હું જલ્દી મારું ઘર સેટ કરું, અને જલ્દી ઘર સેટ થાય તાકે હું જલ્દી વયો જાઉં. ફાસ્ટ લાઈફ. અને હકીકત આ જીવન બહુ ફાસ્ટ જઈ રહ્યું છે, એટલા માટે ગંગાસતીના ભજન ઉપર વિચાર કરો. મોતી પરોવવાની સલાહ છે. ગંગાસતી કહે છે ભજન કરી લ્યો ભાઈ, નહીતર બાકી તો બધું છેલ્લે ઝીરો થઈ જવાનું છે, સમાપન. જનક મહારાજ જે સીતાજીના પિતા છે, શિરધ્વજ જનક, આમ તો મિથિલામાં જેટલા રાજાઓ છે ને બધાને જનક જ કહેવાય, પણ સીતાજીના પિતા જે છે એનું નામ છે શિરધ્વજ જનક. બહુ મોટા જ્ઞાની વ્યક્તિ. અને એને સ્વપ્ન આવેલું, તમે જાણો છો, સ્વપ્નમાં પોતાને ભિખારી જોયા, અને જાગૃત અવસ્થામાં આવીને જોયું તો રાજા છે. મન વિચારે ચડી ગયું, સત્ય શું છે? સ્વપ્નમાં હું ભિખારી હતો ઈ, અત્યારે હું રાજા છું. અને અષ્ટાવક્રને ગુરુ કરીને જ્યારે આ પ્રશ્ન કરે છે ત્યારે આ જ્ઞાન એને પ્રાપ્ત થાય છે. સ્વપ્ન એ સત્ય નથી, અને અત્યારે જે હું માની રહ્યો છું એ સત્ય નથી. સત્ય એ છે કે હું આત્મા છું, અને આ આત્મા સિવાયની જેટલી કાંઈ વસ્તુ છે એ બધી નાશવંત છે. આ જ્ઞાન પ્રાપ્ત થયું એમને. બ્રાઉન લિયો ટોલ્સ્ટોય નામના એક ફિલોસોફર જીવનના વિષયમાં પોતાનો મત આપતા કહે છે, જેમ વર્તમાન જીવનમાં હજારો સ્વપ્નમાંથી પસાર થતા આપણે જીવીએ છીએ, તમે જો એક જીવનમાં આપણે અનેક સ્વપ્ન જોઈએ. સ્વપ્ન જોવો છો કે નહીં? સ્વપ્ન જોયે છે ને? કેટલા જોયા છે આ સુધી? ટોલ્સ્ટોય જે કહે છે હજારો સ્વપ્ન આપણે જોયા અને જીવન જીવતા જઈએ છીએ, એમ આપણું અત્યારનું જીવન જે છે એ એવા જ આપણા પહેલા હજારો જીવનમાંનું એક જીવન છે. જેમ આજ રાત્રે આપણે જે સ્વપ્ન જોવાના છીએ એ આપણા આગળ વહી ગયેલા હજારો સપનાઓ જેવું જ એક સ્વપ્ન છે, એમ આ જીવન તે અગાઉ ગયેલા હજારો જીવનોનું તે એક જીવન છે. જેમ આપણે બીજા વધારે વાસ્તવિક જીવનમાં પ્રવેશ કરીએ છીએ અને મૃત્યુ બાદ પાછા જઈએ છીએ, આપણું જીવન એ વધુ વાસ્તવિક સત્ય જીવનોમાંના સ્વપ્નોનું એક છે. અને આવું નિરંતર ચાલ્યા કરે છે જ્યાં સુધી છેલ્લું જીવન, સૌથી સાચું જીવન
ઈશ્વરનું જીવન ન મળે ત્યાં સુધી. હવે આજે હું બોલ્યો એમાં કંઈ સમજાણું નહીં, બરાબર? આ ભાઈનું કહેવું એવું છે કે અનેક જીવન આપણને પ્રાપ્ત થાય છે, અત્યારે થયું છે, આગળ ચાલુ રહેશે. આને અટકાવવું હોય અથવા આ અટકશે ક્યારે, તો એનો ઉત્તર એણે આપ્યો કે જ્યાં સુધી તમને ફાઇનલ જીવન નહીં મળે, એટલે કે ઈશ્વરીય જીવન એની ભાષામાં, કારણ કે એને બિચારાને ખબર નહોતી ભક્તિ કરવાની હોય આને અટકાવવા માટે, એટલે એણે શબ્દ પ્રયોગ કર્યો કે જ્યાં સુધી આધ્યાત્મિક જીવન તમને પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આ જીવન મરણનો પ્રવાહ અટકવાનો નથી. અહીંયા એણે ક્લિયર કરી દીધું. તો આ એનો મત છે. એટલે મૃત્યુ જે છે એ સમજી લ્યો કે એક જીવનને ભૂલી અને આપણે બીજા નવા જીવનમાં પ્રવેશ કરીએ છીએ. અત્યારે આપણું આ જીવન આપણી પાસે છે. હવે તમને એ પ્રશ્ન પૂછવામાં આવે કે તમારી ઉંમર કેટલી, તો માની લો કોઈ વ્યક્તિ કે ભાઈ હું 35 વર્ષનો છું, તો એને પૂછો કે 35 વર્ષ અને 9 મહિના પહેલા તું ક્યાં હતો? કોઈને ખબર છે તમારી જે જે ઉંમર થઈ હોય એમાં 9 મહિના પ્લસ કરી દો, જે આપણે માતાના ગર્ભમાં રહ્યા એ 9 મહિના પહેલા આપણે ક્યાં હતા? ભૂલી ગયા છીએ બધા. જેવી રીતે આપણે રાત્રે ઘરે જઈને સૂઈ જઈએ અને બધું ભૂલી જઈએ છીએ, હું કોણ છું, આ તે બધી ચેતના નષ્ટ. હવારે જાગીએ ને ત્યારે બધા પોટલા માથે આવી જાય છે ને, સુઈ જઈએ ત્યારે બધું વિસ્મૃત થઈ જાય છે, બધું ભૂલી જઈએ છીએ. એમ મૃત્યુ સમયે આપણી બધી વિસ્મૃતિ, ફરીથી નવું જીવન, ફરીથી નવો અધ્યાય શરૂ. આપણે બધું ભૂલીએ પણ ભગવાન ભૂલતા નથી. એટલે મૃત્યુનો એક સીધો અર્થ છે આગળના જીવનોને ભૂલવા. આપણા વિચાર આપણું આગળનું જીવન નક્કી કરે છે. જે શ્લોક મેં હમણાં થોડી વાર પહેલા તમને કોટેશન આપ્યો, યમ્યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ, જે ભાવથી શરીર છોડશો આગળ એ ભાવનું શરીર પ્રાપ્ત થવાનું છે તમને. તમે પૂછશો ઉદાહરણ, ઉદાહરણના રૂપમાં અહીંયા તમે જોઈ શકો છો, પહેલી સાઈડ સૌથી ઉપર ભગવાનના ભક્તો ભગવાનની સેવા કરે છે, એટલા માટે એ લોકો સારા લોકને પ્રાપ્ત થશે એ છે ને ત્યાં. પછી એની નીચેનો જે ફોટો છે ને, એમાં અહીંયા જેણે પુણ્ય કર્મ કર્યા છે ને પૃથ્વી ઉપર, જેણે દાન આપ્યું છે, જેણે હોસ્પિટલો બનાવી છે, કોલેજો બનાવી છે, તો એને ઉચ્ચતર લોક અર્થાત સ્વર્ગ લોક પ્રાપ્ત થયો છે. એની નીચે જે વ્યક્તિ છે એણે માંસાહાર નહીં ખાવાનું ખાધું છે, તમોગુણી જીવન જીવ્યો છે, એટલા માટે એને તમોગુણી અર્થાત પશુનું શરીર પ્રાપ્ત થયું. અને એની નીચેની સ્લાઇડ જે છે એ રજોગુણી વ્યક્તિ માટે છે, અને રજોગુણમાં જીવન જીવ્યા છે એટલા માટે એને એવું શરીર પ્રાપ્ત થયું છે. તો જે પ્રકારનો આપણો ભાવ હશે એ પ્રકારના શરીરો મળશે, અને એટલા માટે શરીરોની સંખ્યા આપણા ઉપનિષદો આપે છે 84 લાખ. તમને એ ખબર છે ને 84 લાખ પ્રકારના શરીરો હોય. હવે મને એ પ્રશ્નનો ઉત્તર આપો કે આ આંકડો 84 લાખ જ હું કામ રાખ્યો, 85 પૂરો નહીં, કરોડ પૂરો ન કર્યો, રાઉન્ડ ફિગરમાં બોલવા મારું પડે ભાઈ 1 કરોડ યોની હોય નહીં, 84 લાખ કેમ રાખ્યો? તમે સાંભળ્યું છે ને 84 લાખના ફેરા, અને આપણે ભજનો તો બહુ ગાયા છે, 84 લાખના ફેરા હોય, પણ એ 84 લાખ કેમ, 80 કેમ ન રાખ્યું ભાઈ? તો એનું કારણ છે કે જીવાત્માઓની જે ઈચ્છાઓ છે, જે જે ઈચ્છાઓને લઈ અને અંતે શરીર છોડે ને, એ ઈચ્છાઓ 84 લાખ પ્રકારની હોય. જેવી ઈચ્છા એવું શરીર, એટલે ભગવાને 84 લાખ શરીરો બનાવ્યા છે. અને આ 84 લાખની સંખ્યા ઓલ યુનિવર્સની છે, આખા બ્રહ્માંડની મળીને છે, અહીંયા નહીં ગોતવા નીકળતા, પૃથ્વી ઉપર નથી. હા પ્રભુજી, તમે હું આમના માયકે રાખો છો? હા, બ્રહ્મલોકથી લઈ અને રસાતળ સુધી જે 14 લોક, એ 14 લોકની જે કાંઈ શરીર રચના છે એ બધાને મળીને 84 લાખ થયા છે. નગર ઘણા આ પ્રશ્નમાં ઘણા પૂછે, તમે કયો 84 આટલા જ નથી દેખાતા,
બહુ મગજ ઉપર પ્રેશર નહીં રાખવાનું, કારણ કે આપણને ખબર આ હમણાં ઉત્તર ખુલવાના જ છે બધા. તો 84 લાખ શરીરો એ આપણને ખબર છે, પણ આપણા ઉપનિષદો એનાથી આગળ વધ્યા અને એણે એનું વિભાજન કર્યું 84 લાખ શરીરોનું. અને વિભાજન તમારી સામે છે. જલજા નવલક્ષાણી, પાણીમાં રહેવાવાળા જીવોની સંખ્યા 9 લાખ છે. સ્થાવર લક્ષ વિશંતિ, સ્થાવરનો અર્થ થાય છે વનસ્પતિ, સ્થાવર સ્થિત છે એક જગ્યાએ જે હલતી ચલતી નથી. વનસ્પતિઓની સંખ્યા છે 20 લાખ. આ જગતમાં 20 લાખ પ્રકારની વનસ્પતિઓ છે. ક્રિમયા રુદ્ર સંખ્યા કહ, ક્રિમી ક્રિમી એટલે જો ને તમે વાંદા મકોડા મચ્છર જીવજંતુઓ બેક્ટેરિયા, આ બધાની સંખ્યા 11 લાખ છે. પક્ષીનામ 10 લક્ષાણી, અને આકાશમાં ઉડવાવાળા જે પક્ષીઓ છે એની સંખ્યા 10 લાખ છે. 10 લાખ પ્રકારના પક્ષીઓ હોય છે. પશવ 30 લક્ષાણી, પશુઓ જે છે ગાય ભેંસ હાથી ઇત્યાદિ એની સંખ્યા 30 લાખ છે. અને મનુષ્ય 4 લક્ષાણી, અને 4 લાખ પ્રકારના મનુષ્ય છે. આ રીતે 84 લાખનું વિભાજન થયું છે. ટોટલ થઈ ગયો 84 લાખ. ઓકે, હા એ જરૂરી છે. આમાં ભાઈ એકાદું છૂટી જાય પાછા ઘરે જઈને કે ઓલા ભાઈ કહેતા 84 થયા નહીં, અને હવે મોબાઈલનો જમાનો ફોટો તરત પાડ લે, એટલે બધું આમ આ પ્રમાણનું એટલે વધી ગયું છે હવે ધ્યાનમાં. તો 84 લાખ પ્રકારનું આ વિભાજન છે. આપણા શાસ્ત્રોની આ ગણના છે. જુઓ, કોઈ વાત હવામાં કે અધરોધર નથી, અને આગળ હજી આની ઉત્ક્રાંતિ આવશે. તો મનુષ્યની ઈચ્છા દ્વારા આ 84 લાખ શરીરો નિર્મિત થયા છે. જેવી જેવી ઈચ્છા, જેવો જેવો ભાવ, એવું શરીર મળે છે. અત્યારે એક ફેશન નીકળી છે, ખબર છે તમને? છોકરામાંથી છોકરી થવું હોય અને છોકરીમાંથી છોકરો થવું હોય એવું અત્યારે સંભવ છે. અને ઘણા લોકોએ પછી કીધું આવીને, તમે કહેતા હતા ને પ્રભુજી વિજ્ઞાનમાં કાંઈ નહીં, જોવો લ્યો આ બદલાવ્યા કે નહીં, છોકરીમાં છોકરો કર્યો ને છોકરામાંથી છોકરો કર્યો, બોલો. તો આમાં હું નવી ધાડ મારી છે, ભગવાન વગર કાંઈ પ્રોસેસ છે છોકરા છોકરીઓ મોકલી જ રહ્યા છે લાખોની સંખ્યામાં, આવે છે કે નહીં? છોકરાઓનાય જન્મ થાય છોકરીઓનાય, જરૂરી નથી કે આ જીવનમાં જે પુરુષ હોય એ આવતા જન્મે પુરુષ જ થાય. સમજમાં આવે? સ્ત્રી હોય એ સ્ત્રી જ થાય એવું ન હોય. અને માની લો કોઈ પણ વ્યક્તિને જાતિ પરિવર્તન કરાવવી છે ઓપરેશન વગર, તો કોઈ સ્ત્રી બનવા ચાહે કોઈ પુરુષ બનવા, જેવા ભાવથી એનું મૃત્યુ થશે એ નેક્સ્ટ જીવન એનું એને પ્રાપ્ત થઈ જશે વગર ઓપરેશને. જાતિ ચેન્જ. તમે કહેશો એ જોવો મહાભારત, એ અંબાએ ભગવાન શિવની પ્રાર્થના કરી અને બીજા જન્મમાં શિખંડી છે ને, વિધાઉટ ઓપરેશન લિંગ ચેન્જ થઈ ગયું. તો આપણી ઈચ્છાઓ ઉપર આખો આધાર છે, એટલે ઈચ્છાઓ જેવી તેવી કરવી નહીં. છોકરો મળેલો મને, મારી ઓફિસમાં બેહતો જ્યારે હું હીરા બજારમાં જતો ને ત્યારે, અને અમારી ઓફિસની સામે આ ઓલું જે લાઈટ રહે ને ફોકસ એવી એવી એક કટ પડતી, ન્યાય કબૂતર બેહે. મને કે પ્રભુજી મારે છે ને કબૂતર બનવાની ઈચ્છા જઈ. તમે કે તને આવો ભાવ કેમ જાગ્યો કબૂતર બનવાનો? એ કે કબૂતરને કેવું હારું દેહમાં જવું હોય તો કે ઉડીને વયું જવાનું, ટિકિટ લેવાય નહીં, એ બસ ઉપર બેસી જાય એને ગમે ને આવજો, કાંઈ રોકટોક જ નહીં. બોલો એ કે આપણે કેટલી મગજમારી છે એ કે જો અજ્ઞાનતામાં તે એણે આ વાત જે કરી. પણ વિચારવા જેવું છે ને, માણસની ઈચ્છા ક્યાં ક્યાં જાય છે વિચારો તમે. હવે કબૂતરને જોઈને કબૂતરની ઈચ્છા એટલે પૂરી તો થાય, ભગવાન પૂરી કરશે, કારણ કે જીવની કોઈ ઈચ્છા ભગવાન બાકી રહેવા દેતા નથી, બધી પૂરી કરે છે. આ જીવનમાં નહીં થાય તો આગળ હતે, બાકી બાકી નહીં રહે એ ગેરંટી છે. તો
સમજવાનું એ છે કે આપણે આપણા નેક્સ્ટ જીવન પ્રતિ, મતલબ આપણી જે નેક્સ્ટ લાઈફ આવવાની છે એના પ્રતિ આપણે સતર્ક રહેવું જોઈએ. આજનો કોઈ પણ મહાન વ્યક્તિ કૂતરો કે બિલાડી બનવા ચાહતો નથી. સચિન તેંડુલકરને જેને પૂછો તમે નેક્સ્ટ જીવનમાં આ 84 લાખમાંથી શું પસંદ કરશો બનવાનું, એ ચોઈસ એની કરશે, મનુષ્યની જ કરશે? કેમ કે ના ના ના, મને માછલી બનાવો, પાણીમાં મજા લઈ હવે, કહેશે નહીં. એટલા માટે બહુ સતર્ક રહેવું જોઈએ પોતાના નેક્સ્ટ જીવન વિશે. ઘણીવાર લોકો આ મનુષ્ય જીવનને, આ યાત્રાને અડધેથી બ્રેક કરી દે છે. એટલા માટે આ 84 લાખ સિવાય એક એક્સ્ટ્રા યોની છે જેનું નામ પ્રેત યોની છે. આની સિસ્ટમ શું હોય છે? ઘણા લોકો કહે છે ને ભૂત પ્રેત અને આત્મા. હવે એ પ્રશ્ન અહીંયા હું તમને નહીં પૂછું કે તમે ભૂત પ્રેતમાં માનો છો કે નહીં, પૂછી લેવા દો. તો કેટલા લોકો માને છે કે ભૂત જેવું કંઈક હોય? ઓકે. અને કેટલાનું માનવું એ છે કે ભૂત પ્રેત ન હોય, એવું કંઈ હોય નહીં? ઓકે. અને વચગાળાવાળાનું આપણે હોય માની લેવું, નકર કાંઈ નહીં એમ. અરે ભાઈ, આપણે ગઈકાલે ચર્ચા કરી કે આત્મા જે છે એ આપણે પોતે છીએ, ભૂત બીજું કોઈ નથી, આપણે છીએ. હવે આપણે ને આપણે ના પાડવી છે, હું નથી એમ. ગીતામાં ભગવાને કીધું મમૈવ અંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. ભગવાને ગીતામાં જીવને ભૂત કીધો છે. એ ભૂત એટલે બીજું કોઈ ને, આપણે આપણું આ બહારનું શરીર કાઢી નાખો એટલે ભૂત. આપણે આપણા દાદા પાસે બેહીને વાર્તા સાંભળતા હોય, એન્જોય કરતા હોય, પણ એના દાદા શરીર વગેરે આવે તો દાદાને તોય આપણે કે ભૂત આવ્યું, ભૂત. તો અહીંયા સમજવાનો વિષય એ છે કે માની લો કોઈ વ્યક્તિને 100 વર્ષનું આયુષ્ય છે, એણે 100 વર્ષ અહીંયા જીવવાનું છે, પણ એ બિચારાને અહીંયા બહુ તકલીફ આવી, ઘરવાળીએ બહુ હેરાન કર્યું, તો એણે નક્કી કર્યું કે આપણે જીવન ટૂંકાવી દેવું છે, આપણે બ્રેક કરી દેવું છે. એટલે 60 વર્ષે એણે આત્મહત્યા કરી લીધી. એટલે વધ્યા બાકીના 40. એટલે 40 વર્ષ માટે એ વ્યક્તિ પ્રેત શરીરમાં રહે. હવે 40 આઈના નહીં ગણવાના, એ જે લોકમાં જાહે જ્યાં દંડ છે એની ગણતરી થશે. અને એટલા વર્ષો સુધી એ સ્થૂળ શરીર વગર ભટકતા રહે છે, અથવા પિતૃઓના રૂપમાં પિતૃલોકમાં સ્થાયી રહે છે. અને એનો અંદાજ ગરુડ પુરાણ અનુસાર જોઈએ તો કમસે કમ 100 વર્ષ એ વ્યક્તિને બીજું શરીર પ્રાપ્ત થતું, મિનિમમ 100 વર્ષ આ પૃથ્વીના એને નેક્સ્ટ જીવન પ્રાપ્ત નહીં થાય. એટલા માટે જીવનમાં ગમે એટલું દુઃખ લાગતું હોય આત્મહત્યા કરવાનો વિચાર કોઈ દિવસ કરવો શું કામ નહીં કરવો? કારણ કે તમે વિચારો કે આ જીવનના દુઃખથી તમે જો શરીરને નાશ કરી દો છો તો જે અત્યારે ભોગવવાના કર્મો બાકી રહી ગયા ઈ, અને નેક્સ્ટ જીવનના આખા, એટલે બીજી લાઈફ તમને જ્યાં મળશે ને ત્યાં એ દુઃખ 150 ગણું થઈને આવશે. હવે તમે વિચારો અહીંયા જે તમે ન ભોગવી શક્યા એ નેક્સ્ટ જીવનમાં 150 ગણું કેવી રીતે સહન કરવાના છો? આત્મહત્યાથી દુઃખ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. એટલે જીવનમાં બહુ સમસ્યા જ્યારે વધી જાય, કાંઈ રસ્તો ન દેખાય, ત્યારે ચારવાકને યાદ કરી લેવો. બરાબર છે, જે આપણે પહેલા કર્યો, યાવત જીવન તાવત જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પીવેત. ગમે કરો પણ અહીંયા ટકી રહ્યો આ પૃથ્વી ઉપર, પણ આત્મહત્યાનો વિચાર ક્યારેય કરવો જોઈએ નહીં. વિષય ઊંડો છે પણ સમયના લિમિટેશને મારું એટલું જ કહેવું છે, ગમે એવી મુશ્કેલી હોય અમારો કોન્ટેક કરી લેજો. છેવટે મરવું હોય ભલે મરી જાઓ, પણ અમારો સંપર્ક કર્યા વગર ન મરતા. આત્મહત્યાવાળા જેને એવો વિચાર આવે ને મારે મરી જવું છે, એકવાર જરૂર મુલાકાત લઈ લેજો. બરાબર છે, આ હસવાની વાત નથી, હું સિરિયસ કહી રહ્યો છું. ગમે ત્યારે એવી ચેતના આપણી અંદર પ્રગટ થઈ જાય કે મારે મરી જ જવું છે, ત્યારે એક વાર તમે ઇસ્કોનને યાદ કરજો. કારણ
કે આગળનું જીવન કદાચ તમારી કલ્પના બહારનું હશે. ઘણા પ્રસંગો બની ચૂક્યા છે એટલે આ વાત હું કહી રહ્યો છું, કારણ કે અત્યારે આ કેસ બહુ વધતા જાય છે. આત્મહત્યા, નાની નાની વાતમાં આત્મહત્યા, બોલો. અરે માર્ક્સ ઓછા આવ્યા એમાં આત્મહત્યા. બાળક એક દસમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી આત્મહત્યાનો વિચાર કરે, અને એક જમાનો આપણો હતો નાપાસ થયા હોય તો રિઝલ્ટ લઈને આવે, હાલો બાપા નાપાસ. આ વિચાર આપણી પાસે નહોતો યાર, આપણા જમાનામાં કોઈ આત્મહત્યા વાળું હતું જ નહીં, કારણ કે ખબર હતું અહીંયા નાપાસ ઘાટ તૈયાર જ હોય, કાંઈ નહીં. આપણે અહીંથી રસ્તો આણપા, આપણો ખાલી બાપા રસ્તો ડાયવર્ટ કરતા, પહેલાં સ્કૂલે જવાનો હતો એ પછી કારખાને જવાનો થઈ ગયો. પણ મોજ છે કે નથી? આત્મહત્યા દુઃખોનો અંત નથી. અને આવી નાની નાની વાતમાં જીવન, માર્ક્સ ઓછા આવે તો જીવન પૂરું ન થાય, નાપાસ થઈ ગયેલાને જ જીવતા, નાપાસ થઈ ગયેલા લગ્ન નથી થતા, નાપાસ થઈ ગયેલા ધંધો નથી કરતા. અને ભણી નહીં તે, આ મારે કહેવું ન જોઈએ, ભણતરનો વિરોધ નથી, પણ સમજો કે જો દસમા ધોરણ જેવા કે બારમા ધોરણની અંદર જે વિદ્યાર્થીને આત્મહત્યા કરવાનો વિચાર આવે તો આ માણસ આગળ એના જીવનમાં કાંઈ ન કરી શકે, કારણ કે માઇન્ડ જ એટલું વીક બની ચૂક્યું છે એનું. અરે જીવન એકવાર કોઈ ફેલ થઈ ગયું તો જીવન પૂરું થોડીને થઈ જશે, તમારી સામે લાખ ચોઈસ છે જીવન જીવવા માટેની. હે, અને નાપાસ થયો હોય ને કદાચ કોઈ આત્મહત્યા કરી તો એક સમજમાં, આ તો ઓછા માર્ક્સ આવ્યા એટલે મરી ગયો. બોલો, તમે પેપરમાં કિસ્સાઓ વાંચો છો, માર્ક્સ ઓછા આવ્યા એટલે મરી જાય છે. અરે ભાઈ, એટલી તો સંતુષ્ટિ રાખ કે તું પાસ તો થઈ ગયો છે. અને હકીકત, મારો એક સંદેશ આ મીડિયાના માધ્યમથી લોકોને એ જ છે કે જે જે વિદ્યાર્થીઓ છે એને એવું લાગતું હોય કે અમારા માર્ક્સ ઓછા છે એટલે અમારે ઘરે ન જવું જોઈએ, એણે એકવાર કાઠિયાવાડી વિદ્યાર્થીને મળી લેવું, એટલે એને જીવનમાં ક્યારેય ઈચ્છા નહીં થાય મરવાની કોઈ દી. આટલા વર્ષમાં મને યાદ નથી કે અમારા કતારગામ બાજુ જે તાપી નદી ત્યાં કોઈ વિદ્યાર્થી આત્મહત્યા કરી હોય. જે કરે બધા સરદાર બ્રિજે, મકાઈ પુલે, એણ પાસ જાય છે. તો તમે વિચારો, કાંઈક તો માનસિકતામાં ફરક હશે કે નહીં? આ આપણા ગુજરાતનું જે સૂત્ર છે ને, મોજ કરવી, એ મોજ અહીં કામે લાગે છે કે ફેલ થઈ ગયા પછી તે માણસ નિરાશ થતો જીવન જીવવાની પ્રેરણા રાખે છે. એટલા માટે હરેરવાની જરૂર નથી, ખાસ વિદ્યાર્થીઓ માટે. અહીંયા બેઠા છે અમુક સ્ટુડન્ટ છે, હાથ ઉપર કરો, કેટલા છે વિદ્યાર્થીઓ? હા, થોડાક છે. મોજ કરવાનું એટલે ભણવાનું ને એવું નથી હો. હા, બાપાનું કંઈક લીલું કરજો ભાઈ, આ ફી ભરી ભરીને તૂટી ગયા બિચારા. આ નગર ઓલા એમ કે લે પ્રભુજી ગીતા કુર્સમાં ના પાડી, ગમે એવું હાલે એ કે એમ નહીં, જે આપણને ભણવાનું હોય એ ભણવાનું જ. નગર આમાં શું થાય ભાઈ, ઘણા લોકો એ કે જો આ લોકો શિક્ષણનો વિરોધ કરે છે, જોકે અત્યારના શિક્ષણમાં કંઈ લેવાનું તો નથી જ, પણ તોય હવે ના તો ન પડાય, નહીં ભણાવતા એમ. હાલો એ વાત જવા દો, આપણે આગળ વધીએ. કે પુનર્જન્મ માટે આજ લોકો હિપ્નોટાઇઝ અપનાવે છે. આમ હિપ્નોટાઇઝ કરે ને પછી પુનર્જન્મમાં લે, આ બધું બેકાર છે, ખોટું. એટલે આમાં ટાઈમ વેસ્ટ નહીં કરતા અને પૈસાય નહીં બગાડતા, કારણ કે હિપ્નોટાઇઝ એ પુનર્જન્મનું પાકું પ્રમાણ નથી. હવે મેન પ્રશ્ન કે એકવાર જે મનુષ્ય બન્યો એ હું પાછો માણસ થાય, તમારો શું મત છે? હે, આ ન થવું જોઈએ તો આપણે બહુ ડિટેલમાં નથી જવું, કારણ કે ઘણીવાર લોકો આવું વિચારે કે માણા મરે એ માણા થાય, ગાય મરે એ ગાય થાય, કૂતરો મરે એ કૂતરો થાય. તો ભાઈ આપણે માણા ને ગાય ગાય કેમ? પ્રશ્ન ઉઠે કે નહીં? પણ ગીતામાં એનું સોલ્યુશન ભગવાને આપ્યું છે. રજસી પ્રલયમ ગત્વા કર્મસંગીશુ જાયતે તથા પ્રલિન સ્તમસી મૂઢ યુનિષુ જાયતે. ભગવાન કહે છે જે વ્યક્તિ રજોગુણમાં મરે એ સકામ કર્મીઓની વચ્ચે જન્મ ગ્રહણ કરે, અને જન્મ 84 લાખમાંથી કોઈ પણ શરીરના હોઈ શકે. જે વ્યક્તિ તમોગુણમાં મરે એ પશુ યોનિમાં જન્મ ગ્રહણ કરે, કોઈ પણ પ્રકારના પશુ બની શકે. અને જે વ્યક્તિ સત્વગુણમાં મરે
એ મહર્ષિઓના વિશુદ્ધ સત્વલોકને પ્રાપ્ત કરે છે. તો આ રીતે કયા ભાવથી અને કયા ગુણમાં વ્યક્તિ મરે છે એનો એની ઉપર આખો આધાર રહે છે. પણ છતાં તમારી જિજ્ઞાસા તો હશે કે અહીંથી મર્યા પછી આની ઉત્ક્રાંતિ શરૂઆત કેવી રીતે થાય છે? તો આપણે એ સમજવાનું છે. ઉત્ક્રાંતિનો અર્થ છે વિવિધ યોનિઓમાં આત્માનો પ્રવાસ, અલગ અલગ શરીરોમાં. તો અહીંયા જે ઉત્ક્રાંતિ, ફોટો કાંઈ ગયો? હા, આ મેં કીધા રહી નથી ગયો ને ભાઈ, આ સમજવા લાયક વિષય છે યાર, છૂટી જાય તો થોડો તકલીફ થાય. આમાં આમાં ઉત્ક્રાંતિનો ક્રમ બતાવેલો છે કે કોઈ પણ મનુષ્યનું જ્યારે મૃત્યુ થાય ત્યારે કર્મ અનુસાર જળના કેટલા જીવ હતા? 9 લાખ. તો સૌથી પહેલાં એની યાત્રા જળચર જીવોથી સ્ટાર્ટ થાય. જુઓ, સૌથી નીચે માછલી છે. તો એ 9 લાખ પ્રકારના જે જળચર જીવ છે એમાંથી એના કર્મ અનુસાર જેટલી જેટલી માછલી એને બનવાનું હોય, વેલ, શાર્ક, ઝીંગા, હાથે જે કાંઈ, એ એમાં પ્રવાસ એનો થાય અને પછી એનાથી ઉપર જશે. એનાથી ઉપર શું છે? વનસ્પતિ. જળચરમાંથી એ જીવનો સેકન્ડ સ્ટેપ આવે છે વનસ્પતિમાં. તો વનસ્પતિ યોનિમાં રહેવાના જે કાંઈ કર્મો હોય એ જ્યારે એના પૂર્ણ થાય પછી એની ઉત્ક્રાંતિ ઉપર ક્યાં થાય છે? જીવજંતુમાં. જીવજંતુઓ બની ગયા પછી પક્ષીઓ, અને પક્ષીઓ પછી પ્રાણીઓ. એ પ્રાણીઓની સંખ્યા 30 લાખ છે. પણ એ 30 લાખમાંથી 3 પ્રાણી જ્યારે મરે ત્યારે એને પાછો મનુષ્ય જીવન પ્રાપ્ત થાય. સિંહ, વાંદરો અને ગાય. કેવી રીતે? ગાય જ્યારે મરે ત્યારે એમાંથી સત્વગુણી વ્યક્તિ જન્મ લે. ગાયના શરીરમાં જેવે ને એ માણસ સીધો સાદો હોય, સમજદાર હોય, એનું મન શાંત હોય, કવિ બને, ફિલોસોફર બને, દાર્શનિક બને, સત્વગુણમાંથી આવેલા. યા તો ગાયથી આવે અથવા ઉપરના લોકથી આવ્યા હોય, સ્વર્ગ લોક, ત્યાંથી સ્વર્ગ રિટર્ન. આપણે એ હોય ને અમેરિકા રિટર્ન, લંડન રિટર્ન, સ્વર્ગ રિટર્ન. એ લક્ષણોથી ખબર પડે કે આ ક્યાંથી આવ્યો હશે એ. બરાબર. બીજું છે સિંહ. સિંહ રજોગુણી છે. સિંહ મરે ને એટલે એમાંથી રજોગુણી જીવ પ્રગટ થાય. એટલે જે જે વ્યક્તિઓમાં રજોગુણ દેખાય તો સમજી લેવું કે આ સિંહમાંથી આવેલો કાં તો આઈનો આઈનો જ છે. મતલબ આ ભૂલોકથી બહાર આણે યાત્રા કરી નથી, આના લોકમાં મરીને અહીંયા અહીંયા પાછો આવે, રજોગુણી વ્યક્તિ. અને ત્રીજું વાંદરો છે ને એ તમોગુણી છે. એટલે બંદર જ્યારે મરે ત્યારે એમાંથી જે આત્મા આવે એ તમોગુણી આત્મા હોય. આળસુ, ઊંઘણસી, પાગલપણ જેની ઉપર સવાર હોય, તમોગુણના જે લક્ષણો ગીતામાં બતાવ્યા ભગવાને, તો એ બંદરમાંથી આવે છે. આ રીતે પ્રાણીઓમાંથી આ રીતે ઉત્ક્રાંતિ થાય મનુષ્યની. પણ એવું નથી કે આ 3 પ્રાણીઓ મરે તો જ મનુષ્ય આવે, કારણ કે મનુષ્યો ક્યારેક એના કર્મ અનુસાર ઉપરના લોકથી તે અહીંયા જન્મ ગ્રહણ કરે છે. આ એક ઉત્ક્રાંતિ છે આત્માની. આ રીતે એ 84 લાખ શરીરોમાં પસાર થાય અને ત્યારે એને એકવાર મનુષ્ય જીવન પ્રાપ્ત થાય. આની ગણતરી તમે કરો ને, એક શરીરમાં ફરતા ફરતા એનું મિનિમમ આયુષ્ય એવરેજ ગણો તો આ 84 લાખ શરીરોને પાર કરતા 2.25 કરોડ વર્ષ લાગે ત્યારે આ મનુષ્ય જીવન પ્રાપ્ત થાય છે. અને આ મનુષ્ય જીવનનું આપણે કરીએ છું ખાવામાં, ઊંઘવામાં, ભયથી રક્ષા કરવામાં, આમાં આપણે ટાઈમ પાસ કરીએ છીએ. આ બહુ દુર્લભ છે. આ ઉત્ક્રાંતિ એટલે સમજવી જરૂરી છે કે આ જે મળ્યું છે ને અત્યારે આની વેલ્યુ સમજમાં આવે કે આ શરીર કેટલું કામનું છે. તમે ક્યારેય વિચાર કર્યો છે કે વરાછાના ગરનાળામાં સૂતેલો એક ભિખારી અને તમારામાં ભગવાને કેટલું અંતર મૂક્યું છે? જુઓ, તમે આજે એક સોફિસ્ટિકેટેડ વ્યક્તિ બની આ હોલમાં બેસી અને તમે સાંભળી રહ્યા, જ્યારે એ ગરનાળામાં સૂતેલા વ્યક્તિને એ ખબર નથી કે હું માણસ છું કે નહીં. મનુષ્ય જીવન તો છે પણ એને એ નથી ખબર કે મારી ચેતના ક્યાં છે, મારી સ્થિતિ ક્યાં છે. આવું દુર્લભ મનુષ્ય જીવન, પણ આનો આપણે પૂરેપૂરો દુરુપયોગ કરીએ છીએ. પૂરેપૂરો પૂરો ટાઈમ પાસ. આ કામ જરૂરી છે, આ કામ. પોતાના આત્માના કલ્યાણથી આ જગતમાં કોઈ કામ મહત્વપૂર્ણ નથી. ચાણક્ય પંડિત કહે છે 100 કામ પડતા મૂકી અને વ્યક્તિએ સ્નાન કરી લેવું જોઈએ, 1000 કામ છોડીને ખાઈ લેવું, 1,00,000 કામ છોડી
અને એક મહત્વપૂર્ણ કાર્યને કરી લેવું. પણ આત્માનું જો એક કાર્ય સુધરતું હોય ને તો કરોડ કામ છોડી અને એ આત્માનો ઉદ્ધાર પહેલા કરી લેવો જોઈએ. ચાણક્ય કોઈ કામ મહત્વપૂર્ણ નથી આ જગતમાં સિવાય કે પોતાને આ જન્મ મૃત્યુની સમસ્યામાંથી બહાર કાઢવા. એટલે જો લિસ્ટ બનાવ્યા કરશો ને, હું આ ન કરી શકું, હું આ ન કરી શકું, આ જગતનું કોઈ કામ મહત્વપૂર્ણ છે જ નહીં. આ ઉત્ક્રાંતિની સામે જોઈ લો, આ પ્રવાસની સામે. વ્યવહારિક કર્તવ્યો આપણે જે કરી રહ્યા છીએ ઠીક છે, બિઝનેસ, પરિવાર પાલન, આ બધાથી નીકળવાની વાત નથી. હા, કારણ કે ગમે એ વિષયમાં શું છે, મનમાં જો એ આવી જાય ને છટકવાનું તો આપણે તકલીફ થાય છે. કાંઈ પણ છોડી દેવાથી ભક્તિ નથી થઈ જતી, પહેલાં એ સમજો. ભજન એક સાયન્સ છે, એક વિજ્ઞાન છે, આને સમજવું પડે સારી રીતે. તો ઉત્ક્રાંતિની આ એક સુંદર વ્યાખ્યા શાસ્ત્રો આપે છે. તો પોતાનું ભવિષ્ય નક્કી કરો, આપણે કઈ દિશામાં જવું છે. અને પુનર્જન્મનું એક સચોટ એક્ઝામ્પલ એ છે બે બાળકોના જન્મની અસમાનતા. કોઈ વ્યક્તિ એમ કહેતા હોય પુનર્જન્મ છે કે નહીં, ખબર કેમ પડે? ખબર પડે, એક બાળક એક ગરીબ પરિવારમાં જન્મે છે જેને જન્મતાની સાથે અસ્તિત્વ કેમ ટકાવવું એ મુશ્કેલી છે, અને એક બાળક એવા પરિવારમાં જન્મે છે એને ખાવું નથી પણ ખાવાનો ઢગલો છે. જો સેન્ડવિચ કેટલી છે એની પાસે, એ ખાવાનો છે એ આ પરિસ્થિતિ છે ને. હવે કોઈ વ્યક્તિ એમ કહે છે કે પુનર્જન્મ નથી, તો એક બાળક પૈસાવાળા ઘરે ને એક ગરીબ ઘરે, આનું કારણ શું છે? હાલો, એ તમે કયો કર્મ, એટલે એનો જન્મ તો હમણાં થયો, કર્મ કર્યું ક્યારે એને? હે, આગળ. આગળ એટલે એનો મતલબ કે પુનર્જન્મ છે ને. તો જન્મની અસમાનતા એ વસ્તુને સિદ્ધ કરે છે કે પુનર્જન્મ છે, નહીતર આ જગતમાંનું કારણ કોઈ ન આપી શકે. આ શા માટે થાય છે? જો પુનર્જન્મ ન હોય તો પછી આ સ્થિતિ બેન હરખી મળવી જોઈએ, જન્મથી બધાને સેમ મળવું જોઈએ. પણ આની પાછળ કંઈક કારણ છે, એ છે પુનર્જન્મ. તો આ એક મોટું પ્રમાણ છે, વ્યક્તિએ એ સમજવું જોઈએ કે ભગવાને આપણી જે ઉત્પત્તિ કરી છે ને આ મનુષ્યની, એનો એક જ ઉદ્દેશ્ય છે કે પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણવું. જેવી રીતે ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે ભગવદ્ ગીતાના માધ્યમથી, પોતાના સ્વરૂપને જાણવું અને પોતાનું જે વાસ્તવિક લક્ષ્ય છે સનાતન સુખ અને સનાતન આનંદની પ્રાપ્તિ, આના માટે વ્યક્તિએ પ્રયાસ કરવો જોઈએ. પણ તમે કહેશો એ મળે કેવી રીતે? આના માટે ઈચ્છા તમારે કરવી પડશે. ઈચ્છા આપણી અને નિર્ણય ભગવાનનો રહેશે. આ તમારે સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ સમજો. કોઈ વ્યક્તિને રાજા બનવાની ઈચ્છા છે, કોઈને એમ છે કે મારે રાજા બની જવું છે, અને મેં તમને પહેલાં કીધું ઈચ્છા ભગવાન બધી પૂરી કરે છે, પણ હવે એનું કર્મ કૂતરો બને એવું છે. સમજો વાત, એની ઈચ્છા રાજા બનવાની છે પણ એનું કર્મ કૂતરો બને એવું છે, એટલે ભગવાન શું કરે, એને કૂતરાનો રાજા બનાવી દે. એટલે એ રાજા એ થઈ ગયો અને એના કર્મ અનુસાર એને શરીર. આ બે સિદ્ધાંત છે ગીતાની અંદર. ભગવાન બોલ્યા કે જે ભાવથી શરીર છોડે એ ભાવ દ્વારા હું શરીર આપું, તો પછી કર્મ ક્યાં જાહે? વિચારણીય પ્રશ્ન છે કે નથી? તો ભગવાન ભાવ અને કર્મને આ રીતે મિક્સ કરે છે પ્રકૃતિ દ્વારા. એને રાજા એ બનાવે એટલે રાજાની જ ઈચ્છા હતી, તો એ રાજા એ બનશે અને કર્મ પ્રમાણે કૂતરો કૂતરાનો રાજા બની જાહે, કિંગ ઓફ સરદાર. એને રાજા બનવું છે તો શું કરે? તો આ રીતે પુનર્જન્મની પ્રોસેસ ચાલ્યા કરે છે. અનેક ઉદાહરણો છે, અનેક સિદ્ધાંતો છે, પણ મારી એવી લાગણી અનુભવી રહ્યો છું કે મેં જેટલા એક્ઝામ્પલને જે પ્રમાણ આપ્યા એનાથી તમે એટલું સમજ્યા હશો કે પુનર્જન્મ સત્ય છે. ક્લિયર? તો અંતિમ પ્રશ્ન એ છે, આ પુનર્જન્મ ચાલે ક્યાં સુધી? આ સાયકલ જે છે, શંકરાચાર્યની ભાષામાં કહીએ તો પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પારે
મુરારી મુરારી, હે કૃષ્ણ તમારી કૃપા ન થાય ને ત્યાં સુધી આ જન્મ મરણનું ચક્ર અટકતું, અર્થાત કે જ્યાં સુધી આપણા કર્મ છે ત્યાં સુધી આ સાયકલ ચાલતી રહેશે. તો વિષય છે કર્મ શું છે, કર્મના ફળ કોણ આપે છે અને કેવી રીતે આ કર્મ કાર્ય કરે છે એની ચર્ચા આપણે આવતીકાલના સત્રમાં કરીશું. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે. છે આજના કોઈ પ્રશ્ન? ઓકે, આ પ્રશ્નો આવ્યા છે તો પહેલા આપણે પ્રશ્ન લઈ લઈએ. ત્રણ જ પ્રશ્ન છે એટલે નહીં વાંધો આવે બહુ. અચ્છા, હરે કૃષ્ણ પ્રભુજી. શ્રીમદ ભાગવત કથા મેં સાંભળ્યું છે કે વ્યાસપીઠ બ્રાહ્મણ કરી શકે તો જ પિતૃને મોક્ષ મળે, આ સાચી વાત છે? તો તમે વિસ્તારથી જણાવજો. શ્રીમદ ભાગવત મહાત્મયનો આ જવાબ મેં એક વિડીયોમાં આપ્યો છે, તમે ન જોયો હોય તો જોઈ લેજો. શ્રીમદ ભાગવતની અંદર ત્રણ વ્યક્તિઓને ભાગવત કથાના અધિકારી બતાવ્યા છે, વિપ્ર, વૈષ્ણવ અને વિરક્ત. વિપ્ર અર્થાત બ્રાહ્મણ, વૈષ્ણવ અર્થાત જે ભગવાન વિષ્ણુના ભક્તો છે, ભગવાન કૃષ્ણના ભક્ત છે, અને ત્રીજું વિરક્ત, આ સંસારથી જેની ઈચ્છાઓ પૂર્ણ થઈ ચૂકી છે, જે હરેક ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરી ચૂક્યો છે, એવા સંન્યાસ યદિ કોઈ વ્યક્તિ ગ્રહણ કરે છે તો આ ત્રણ વ્યક્તિને ભાગવત કથાના અધિકારીઓ બતાવ્યા છે. આ ત્રણ પાસે તમે ભાગવત કરાવો તો પિતૃમોક્ષ થઈ શકે. બીજું કે આ ત્રણેયની અંદર રીતે લાલસાઓ ન હોવી જોઈએ. ધનની લાલસાઓ અને બિઝનેસના પર્પઝથી કરવામાં આવેલી કથાઓથી કોઈના પિતૃઓનો મોક્ષ નહીં થાય. જે કદાચ ક્યાંક ઉપર ગયા હશે એના પુણ્ય, એ ઊંધા થઈને નરકે જાહે, ઊંધા માથે પડશે નરકમાં. અને ડિટેલ જાણવી હોય તો મહાભારતે વાંચી શકો છો. એટલા માટે જાણકારી વગર ક્યારેય કોઈ અનુષ્ઠાન કરવું જોઈએ નહીં. સમજો, બ્રાહ્મણ પાસે કથા કરાવો તો બ્રાહ્મણની પવિત્રતા જરૂરી છે, વૈષ્ણવ પાસે કથા કરાવો તો એ લાલસાથી મુક્ત છે કે નહીં એ જરૂરી છે, અને વિરક્ત પાસે કથા કરાવો તો એમાં એ જોવું પડશે કે આ ખરેખરો વિરક્ત છે કે ખાલી વેશથી વૈરાગ્ય છે. આ ત્રણેયની ચકાસણી કર્યા પછી જ તમને એક યોગ્ય વક્તા પ્રાપ્ત થઈ શકે છે. ઓકે. હરે કૃષ્ણ. માણસને દુઃખ પડે ત્યારે માણસના જીવને દુઃખ પડે છે કે શરીરને દુઃખ પડે છે? દુઃખ શરીરને પડે છે કે આત્માને પડે છે? બહુ ગંભીર વિષય છે. શરીર જડ છે એટલે દુઃખ તો શરીરને, નગર સ્મશાનમાં બાળીએ ત્યારે ઊભું થવું જોઈએ, બરાબર છે? બીજું, આત્મા સચ્ચિદાનંદ છે એને દુઃખ નથી. તો ભાઈ આ દુઃખ લાગે જ કોને, આ દુઃખની અનુભૂતિ કોણ કરે છે? એ જે તમને શરીરો વખતે આપણે જે ચર્ચા કરી હતી, સૂક્ષ્મ શરીર, મન બુદ્ધિ અને અહંકારનું જે સૂક્ષ્મ શરીર છે, ટોટલ દુઃખની અનુભૂતિ આ સૂક્ષ્મ શરીર કરે છે, બરાબર. વિશેષ ડિટેલ માટે તમે ભગવદ્ ગીતાનો રેફરન્સ લઈ શકો છો અને શ્રીમદ ભાગવતમનો રેફરન્સ લઈ શકો છો. આના માટે સુંદર લાંબો પ્રશ્ન છે, વાંધો નહીં. મારી બાજુમાં કોઈ પણ માણસ આવે ત્યારે તે વ્યક્તિ યોગ્ય ન હોય તો મને અંદરથી ઉકળાટ થવા લાગે અને ખરેખર ભવિષ્યમાં તે વ્યક્તિ કપટી કે સ્વાર્થી સાબિત થાય છે, તો સંકેત મળવાનું કારણ જણાવો જેથી આ સંકેતને વધુ ધ્યાન આપીને મજબૂત કરી શકું. આ તમારે કોઈ સાયકોલોજીવાળાને પૂછવું જોઈએ. પણ છતાં હવે વિજ્ઞાન કંઈક કહે છે કે ભાઈ પોઝિટિવ નેગેટિવ એનર્જી હોય છે. કોઈ નેગેટિવ એનર્જીવાળો માણસ આવે ત્યારે તમને આવી અનુભૂતિ થાય કે આ યોગ્ય નથી, અને પોઝિટિવ એનર્જીવાળો વ્યક્તિ જ્યારે પાસે આવે ત્યારે એવું લાગે કે નહીં, આ વ્યક્તિ મારા માટે બહુ હિતકારી છે. તો તમે જો આ સમજી શકો છો આ સંકેતને, તો પછી તમારે એ સમજી લેવાનું કે ઉકળાટ થવા માંડે તો હારા માણાય પાસે વયું જાવું, બરાબર. હા, એ જ રસ્તો છે ને. પોઝિટિવ એનર્જીવાળા લોકો સાથે રહ્યો. સાચા મિત્રની વ્યાખ્યા શું છે? જે મિત્ર તમને ભગવાનની ભક્તિમાં લગાડે એ જ આ જગતમાં સૌથી સાચો મિત્ર છે.
થોડા દિવસ પહેલાં તમે એક વિડીયોમાં કીધું કે કથાકારોએ પૈસા ન લેવા જોઈએ, તો એક કથાકારે એનો પ્રત્યુત્તર આપ્યો કે જેમ પટેલો ખેતી કરે, વિડીયોવાળા શૂટિંગ ઉતારે, એમ અમારે વળતરની અપેક્ષા ન રાખવી, અમારો પરિવાર શું ખાશે? આ તો બહુ આપણે વિચાર્યું નહીં, એનો પરિવાર શું ખાશે એ મેઇન મુદ્દો છે. એમ જો કોઈ પણ વ્યક્તિ કથા કરે, અને કથા કરવી એ કોઈ ધંધો નથી, કોઈ બિઝનેસ નથી, કથાની અંદર તે યજમાનોને દાન દક્ષિણ આપવાની ઈચ્છા રાખવી જોઈએ. કોઈ બ્રાહ્મણ આવે છે તમારી ત્યાં, કથા કહે છે, તો એને સંતુષ્ટિ થાય એટલું એને આપવું જોઈએ. પણ કથાનો બિઝનેસ ન કરવો જોઈએ, મેં એ કીધું છે. દાન અને દક્ષિણા ઉપર બ્રાહ્મણોનો 100% અધિકાર છે. કોઈ યજમાન તમને પ્રેમથી કાંઈ આપે, કોઈ દક્ષિણા આપે, તો વગર મનના ભાવ બદલે એ દક્ષિણાનો સ્વીકાર કરી અને પોતાના પરિવારનું પાલન કરવું બ્રાહ્મણોની આ વૃત્તિ છે. પણ કથા કરતાં પહેલાં એ બજેટ નક્કી કરી, અને બિઝનેસ પેકેજ સિસ્ટમમાં કથા નહીં થઈ શકે, સમજમાં આવ્યું? અને આવી કોઈ કથાઓ સફળ નહીં માનવામાં આવે. હા, એ બ્રાહ્મણને પરિવારનો પ્રશ્ન છે, તો યજમાનની જવાબદારી છે કે એ બ્રાહ્મણને એટલું ધન આપે, કારણ કે 7 દિવસ એણે કથા વાંચી છે, એણે એનો સમય આપ્યો છે. તો હકીકત નિયમ એ પણ છે કે કોઈ દિવસ આપણે ત્યાં કર્મકાંડ કરવા આવેલો બ્રાહ્મણ ક્યારેય ખાલી હાથે એને મોકલવો જોઈએ, અને એને એટલી દક્ષિણા આપવી જોઈએ કે જેનાથી એનું મન કોઈ દિવસ ઉદ્વિગ્ન રહે નહીં, તો બ્રાહ્મણો વાસ્તવમાં પોતાનું કાર્ય ઠીક કરી શકશે. બરાબર છે? હા, પણ એમણે અપેક્ષા ન રાખવી જોઈએ અને લાલસાઓનો ત્યાગ કરવો જોઈએ, તો એનું બ્રાહ્મણત્વ પ્રકાશિત થશે સાચું, અને સમાજ માટે એ બહુ મોટો ફાયદો રહેશે. આજે સમાજ દુઃખી થવાનું કારણ એ છે બ્રાહ્મણોની વિપરીતતા. પણ જો સહી બ્રાહ્મણો આવશે તો એ લોકોમાં એ શક્તિ છે કે એ સમાજને સુખી, કારણ કે વર્ણાશ્રમમાં એને સર માનવા મસ્તક કહેવામાં આવ્યા છે. સમાજની બુદ્ધિ બ્રાહ્મણ છે, પણ આપણે જોઈએ છીએ કે બુદ્ધિ જ્યારે બગડે ત્યારે આખું શરીર બગડે. એટલા માટે યથાર્થ બ્રાહ્મણ, એટલે મેં તમને અહીંયા કીધું, જે એવા બ્રાહ્મણોય છે આપણી પાસે કે શુદ્ધ બ્રાહ્મણની વ્યાખ્યા આપણે આપવી પડે. તમે દક્ષિણ ભારતમાં જાઓ, નેપાળમાં જાઓ, અને એ બ્રાહ્મણોના તમે આચરણ જુઓ, એની વિધિ જુઓ, એની રહેણીકહેણી જુઓ, ત્યારે તમને ખબર પડશે અસલી બ્રાહ્મણ કોને કહેવાય. તો આવા બ્રાહ્મણોથી તમે કથા કરાવી શકો છો, અને એમની આજીવિકાનું ધ્યાન રાખવું યજમાનોનું કર્તવ્ય છે. આ શું છે? હું સામેવાળાને સત્ય કહું તો ઝટકો લાગે છે, અને કદાચ મારો અમુક સંબંધ બંધાતો નથી તો મારે સત્ય કહેવું કે સંબંધ જાળવવા? શું કહો છો? સત્ય એવી રીતે પ્રસ્તુત કરવું જોઈએ કે જેના કારણે સંબંધનો, સત્ય એટલું મધુરતાથી પ્રસ્તુત કરવું જોઈએ કે સંબંધય ન બગડે અને સામેવાળાને સમજાવી શકાય. કારણ કે સત્ય કડવું તો છે, પણ જો બધાની સામે એવી રીતે મૂકવા લાગશું તો લગભગ દુશ્મનો જાજા વધી જાય, હે ને, અને મિત્ર કોઈ નહીં બચે. એટલે આપણા નજીકના વ્યક્તિને સમજાવી તો ઉપાય કરવો જોઈએ કે આને કઈ રીતે સમજાવવું. મધુર વાણીથી વાત એની જ કહેવાની છે, પણ એકની એક વાતને કહેવાના પ્રકાર જુદા હોય. જેવી રીતે આપણો મિત્ર હોય ને, એક આંખે ન દે એને કહેવાય એ બાડિયા, એને હા કહેવાય ભાઈ તમે એક આંખે તે કેટલું સુંદર કામ કરી શકો છો. બરાબર છે? ભાષાનો ફરક છે કેવલ. એને તમે બાડો કહીને બોલાવો અને એમ કહો કે એક આંખથી તમે બહુ સારું કામ કરો છો, એ ખુશ શેમાં થાય? હા, તો મધુર ભાષાનો પ્રયોગ, કારણ કે શાસ્ત્ર એ જ કહે છે ભાષા મધુર હોવી જોઈએ, વાણી ઉપર સંયમ હોવો જોઈએ. આ રીતે એક સુંદર પ્રશ્ન છે, ધન્યવાદ પ્રશ્નો જેમના છે. જીવાત્મા ભૌતિક શરીરરૂપી રથમાં પ્રવાસી છે, બુદ્ધિ એનો સારથી છે, મન દોરવણી આપે છે, ઇન્દ્રિય અશ્વો છે, હા તો એનું શું છે? પ્રશ્ન તો આમાં લખ્યો નથી. હે, ઈ આવશે નેક્સ્ટ. પ્રભુજી, મનુષ્ય 4 લાખ બતાવેલો છે, હકીકતમાં મનુષ્ય તો શરીરથી એક પ્રકારના છે નહીં, આ ચેતનાના આધારે વિભાજન છે. જેવી રીતે ભારતીયો અને ચાઇનીઝમાં ફરક છે ને,
તો ભારતીયો એક અલગ યોની છે, ચાઇનીઝ એક અલગ યોની છે, અમેરિકાવાળા એક અલગ યોની છે, એ રીતે તમે જોવો છો ને સમૂહ. નેપાળની એક અલગ પ્રજાતિ, એના સંસ્કારો, એની ઓલી, તો ચેતનાના આધાર ઉપર આ વિભાજન થયું છે. અને જે 400,000 યોની મનુષ્યની છે ને, તો 14 લોકના જે મનુષ્યો એટલે કે દેવતાઓ, ગંધર્વ, કિન્નરી બધા આમાં આવી ગયા છે. જે જે અલગ આ બધા આ 400,000 મનુષ્યોના જ પ્રકાર છે બધા, બરાબર? એટલે એ રીતે આ 400,000 યોનીઓ બતાવવામાં આવી છે ઉપનિષદમાં. માણસનું મૃત્યુ થાય ત્યારબાદ તેણે કરેલા કર્મો સારા નબળા, એ કર્મ કોણ ભોગવે છે? સૂક્ષ્મ શરીર. શરીર તો બળીને રાખ થઈ જાય, એ સ્થૂળ શરીર પંચમહાભૂતનું બળીને રાખ થશે, પણ સૂક્ષ્મ શરીર એ વ્યક્તિનો ત્યાં સુધી સાથ નથી છોડતું જ્યાં સુધી ભગવદ્ધામ જવાને યોગ્ય ન બની જાય. મન, બુદ્ધિ, અહંકાર કોઈ દી બદલાતું નથી, એ ત્રણેય તત્વો એના જ રહેશે હંમેશા. તો આવું ભોગવે છે કોણ? આત્માને કોઈ બાળી શકતો નથી, વિંજવી શકતો નથી. ઓકે, સૂક્ષ્મ શરીરનો એ દુઃખની અનુભૂતિ થાય છે. હરે કૃષ્ણ પ્રભુજી, હું એક સેમિનારમાં ગયો હતો છેવી ધારુકા ગ્રાઉન્ડમાં 4 મહિના પહેલાં. તો એ લોકો કહેતા હતા કે અમારા ગુરુજીને સુરતના રેલવે સ્ટેશનમાંથી જ્ઞાન ઉપજ્યું. તો આ વાત સાચી? હા, તો મેં પહેલી વાર સાંભળ્યું છે યાર. રેલવે સ્ટેશનમાંથી જ્ઞાન કેવી રીતે નીકળે યાર? 12,000 લોકો વચ્ચે વાત કરી સ્ટેજ ઉપરથી, અને એમના શિષ્યો કહેતા હતા કે અમે પણ રેલવે સ્ટેશન ઉપર ગયા પણ અમને આ જ્ઞાન ન થયું. તો ગુરુ વિના જ્ઞાન મળે? તમારો અંતિમ વાત સત્ય છે, ગુરુ વગર ક્યારેય જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે નહીં. પણ કાંઈ સ્ટેશનથી મળી જાય ને આવી ચમત્કારની વાતો, એમાં કોઈ દમ નથી. જ્ઞાન પરંપરા મારફતે આવે છે, અને યોગ્ય ગુરુ શિષ્ય પરંપરામાં એ જ્ઞાનની પ્રાપ્તિ થાય. ગુરુ આપણા 6ઠા દિવસનો વિષય છે, ત્યારે આની આપણે ડિટેલ જાણકારી લઈશું ગુરુના વિષયમાં. હરે કૃષ્ણ પ્રભુજી, હું પહેલી વાર ગીતા કોર્સમાં આવ્યો છું. પહેલા દિવસે ખૂબ મજા આવી, બીજા દિવસે શરીર આત્મામાં થોડીક નીંદર આવતી હતી, અને મારી બાજુવાળા બેન નસકોરા અડાડતા હતા. પણ પ્રભુજી, મેં છેલ્લે તમારા મુખે હરિનામ કીર્તન સાંભળ્યું તો બહુ આનંદ થયો, તો વચ્ચે ક્યારેક ક્યારેક કીર્તન કરે તો નીંદર ઉડી જાય. ગીતા કોર્સમાં કીર્તન કેવી રીતે કરાવવું યાર? કથા હોય તો બરાબર છે, એટલે આ વિષય થોડોક ટફ લાગે છે. પણ હવે તમે થોડોક સંયમ જાળવી નહીં તે શ્રવણનો પ્રયાસ કરો. તમે ખૂબ ધન્યવાદને પાત્ર છો કે 2-2.5 કલાક તમે આ ફિલોસોફીને ઝેલો છો મગજ ઉપર. કારણ કે ફિલોસોફી માટે કળિયુગમાં મનુષ્યનું મગજ 45 મિનિટની જ કેપેસિટી ધરાવે છે. કેટલી? અને તોય તમે અહીં 2.5 કલાક, એટલે તમે વાસ્તવમાં ધન્યવાદને પાત્ર છો. એ હા, જો ભગવાન પૃથ્વી ઉપર આત્માને પુનર્જન્મ આપે છે અને એ આત્માને પૃથ્વી ઉપર ભજન કરવાના છે, તો ભગવાન પુનર્જન્મ કેમ આપે છે? તો મેં આજે ઘણું મેળવ્યું એ વાત બરાબર, પણ પુનર્જન્મ ભગવાન આપે એમાં હું વાંધો છે? ફરીથી જન્મ એટલે ચાન્સ આપે છે કે ભાઈ તું ભજન નથી કર્યું તો જા અને પાછો ભજન કરી અને આ સનાતન સુખને પ્રાપ્ત કરી લે, એટલે ભગવાન મોકલે છે પાછા. મારામાં, અપનામાં, સૌનામાં ચાલતો શ્વાસ, પ્રવાસ, એ શું આત્મા છે? નહીં, એને પ્રાણ કહેવામાં આવે છે. પ્રાણ અને આત્મા બે અલગ વસ્તુ છે. 5 પ્રકારના પ્રાણ શરીરમાં હોય છે, 5 વાયુ, અપાન, ઉદાન ઇત્યાદિ જેની ચર્ચાઓ છે, એ 5 વાયુ એને પંચપ્રાણ કહેવામાં આવે છે, અને આત્મા એનાથી અલગ તત્વ છે. અને પુનર્જન્મનું ટેલેન્ટ યાદ રહે છે તો ગયા જન્મમાં હું શું તો કેમ યાદ નથી રહેતું? યાદ એટલા માટે નથી રહેતું કારણ કે એ ભગવાન ભૂલાવે છે. મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ, ભગવદ્ ગીતામાં કીધું ભગવાને. આ જ્ઞાનની સ્મૃતિ અને વિસ્મૃતિ હું કરાવું છું એટલા માટે, કારણ પુનર્જન્મ એટલે ભૂલાવી દે છે ભગવાન, કારણ કે આ જીવન આપણે સુખેથી જીવી શકીએ. હવે માની લો કે આપણને ગયો જન્મ યાદ હોય ને આપણે ખબર, હું પહેલાં કતારગામમાં હતો, ત્યાં મારો બંગલો હતો, હવે વરાછામાં જન્મો, આ મારો કતારગામ જઈને માગે, આલો ખાલી કરો, લાવો જ મારું છે, ઓલા ક્યાં જાય? અને બંગલા સુધી વાત તો ઠીક, પણ ઘરવાળીની વાત આવે ત્યારે એ તો લોચો છે ને ભાઈ આમાં. એટલે ભગવાને ભાઈ, આપણે શાંતિથી જે શરીરમાં આવ્યા છીએ એ શરીરમાં એ કર્મ અનુસાર એનો ભોગ કરી શકીએ, એટલા માટે ભગવાને આ પુનર્જન્મને વિસ્મૃત કરાવવાની સિસ્ટમ રાખી છે. અને ગીતામાં એણે કીધું મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ છે, ભગવાન કે હું ભૂલાવી દઉં છું. સારા પ્રશ્નો છે. તિલક અને શિખા કેમ રાખવામાં આવે છે? કંઠી કેમ આમ ગળાની હારે જ પહેરવાની? તો કંઠી ગળા હારે નહીં પહેરવી, તેને ક્યાં ટીંગાડવી ભાઈ? તિલક જે છે ને,
ઉદ્ધવ પુંડર તિલક પદ્મ પુરાણમાં બતાવવામાં આવ્યું છે. 25 પ્રકારના વૈષ્ણવ તિલકો છે, સંપ્રદાયો જે 4 સંપ્રદાય આપણે જોયા ને એના 25 વૈષ્ણવ તિલક છે. ઉદ્ધવ પુંડર તિલક ભગવાનના 2 ચરણ છે અને આજે તમે નીચે જોઈ રહ્યા છો એ તુલસી પત્ર છે. તો વૈષ્ણવો તિલક દ્વારા ભગવાનના ચરણોને પોતાના મસ્તક ઉપર સ્થાન આપે છે. શરીરમાં 12 જગ્યાએ તિલક કરે છે, એક દેખાય છે ખાલી, બીજા નથી દેખાતા. 11 12 સ્થાનમાં તિલક હોય છે અને 12 સ્થાનોમાં તિલક કરી અને આ શરીરને વિષ્ણુ મંદિરના રૂપમાં સ્થાપિત કરે, કારણ કે પરમાત્માના રૂપમાં ભગવાન આ શરીરમાં નિવાસ કરે છે. તો જ્યારે કોઈ વ્યક્તિ તિલક જોવે, એનો તિલકનું કોઈ દર્શન કરે છે ને કોઈ વૈષ્ણવના કપાળ ઉપર, એટલે સાક્ષાત ભગવાન વિષ્ણુના ચરણકમળનું દર્શન કરે છે. એટલા માટે આ તિલક ધારણ કરે છે વૈષ્ણવો. શિખા શા માટે રાખવામાં આવે છે? શિખા રાખવાનું કારણ એ છે કે વાળ જે છે ને એ કર્મનું પ્રતીક છે, અને વૈષ્ણવો આમ તો વાળ નાના રાખે અથવા મુંડન રાખે છે, શિખા રાખી અને શિખામાં ગાંઠ વાળે છે. તો ગાંઠ બાંધેલી જ્યાં સુધી છે ત્યાં સુધી સમજવાનું છે કે આ કૃષ્ણની સેવામાં લાગેલો છે. શિખાના વાળનો અર્થ એ છે કે વૈષ્ણવ એવી પ્રતિજ્ઞા લે છે કે અમે આ સંસારમાંથી એટલા કર્મનો સ્વીકાર કરશું જે કર્મ દ્વારા ભગવાન કૃષ્ણની સેવા કરી શકાય, અને અમારી ઇન્દ્રિય તૃપ્તિના જેટલા કર્મો છે એ બધા કર્મોનો અમે ત્યાગ કરીએ છીએ. એટલે અન્ય વાળોને એ લોકો નાના રાખે છે અથવા તો મુંડન કરાવી નાખે છે. આ શિખા એટલા માટે, ભગવાન વિષ્ણુના પ્રત્યે સમર્પણનું આ પૂરેપૂરું પ્રતીક છે. જ્યાં સુધી કોઈ વૈષ્ણવની શિખામાં ગાંઠ લાગેલી છે ત્યારે એ સમજી લેવાનું કે આ ભગવાનની સેવામાં લાગેલો છે, અને જ્યારે એ ગાંઠ ખુલેલી હોય ત્યારે સમજવાનું કે આ અત્યારે ભગવાનની સેવામાંથી વિરક્ત છે. એટલા માટે આ શિખા રાખવામાં આવે છે. અને કંઠી, કંઠી આપણે એને કહીએ છીએ જે કંઠને સ્પર્શ થયેલી હોય, બરાબર છે. અને આપણે જે કંઈ ખાઈએ પીએ કે બોલીએ, એ શબ્દ જ્યારે તુલસીને સ્પર્શ થઈને આવે, ભગવાને કીધું મને ધરાવ્યા વગર યદિ કોઈ વ્યક્તિ કાંઈ ગ્રહણ કરે તો એ વ્યક્તિ પાપ ખાઈ રહ્યો છે. તો આપણે જાણતા અજાણતા કેટલું જ આપટી જાય છે, ભગવાનને ઓફર નથી કરતા તુલસી પત્ર દ્વારા. તો તુલસી વૈષ્ણવો એટલે ગળા આરતી ધારણ કરે છે કે કાંઈ પણ ભૂલથી ભગવાનને ધરાવ્યા વગર યદિ ખવાઈ ગયું તો એ તુલસીને સ્પર્શ થઈ અને પછી શરીરમાં નીચે ઉતરે. બીજી વાત કે તુલસી ધારણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. તમે એક સિદ્ધાંત તો જાણો છો કે તુલસી પત્ર જેમાં ન હોય એ વસ્તુને ભગવાન સ્વીકાર કરતા, તો જેના ગળામાં તુલસી નથી એને ભગવાન કેવી રીતે સ્વીકાર કરશે? કારણ કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાં ભગવાન પહેલાં તુલસી જોવે છે. તુલસી છે તો કોઈ પણ દોષ જોયા વગર ભગવાન એનો સ્વીકાર કરી લે છે. બહુ મહત્તાઓ છે તુલસીની, તિલકની, પણ મહેતા નરસિંહના શબ્દોમાં એક જ વાત સમજી લો, ગરખ મારું ગોપી ચંદન અને તુલસી હેમનો હાર. આ વૈષ્ણવોનું આભૂષણ છે તુલક અને તુલસી, એટલા માટે ધારણ કરવા જરૂરી છે. જ્યારે એને યમરાજજી કે ભગવાનની વ્યવસ્થા દ્વારા યાદ કરાવવામાં આવે છે એ કર્મો એ સમયે, તો આનું વર્ણન એ ગરુડ પુરાણમાં છે કે કોઈ વ્યક્તિ જ્યારે યમરાજજી પાસે જાય ત્યારે ધ્વનિ સાથે અને એની આખું જીવન એને બતાવવામાં આવે છે કે જો આ કર્મ તમે, જેવી રીતે આપણે ટીવીમાં જોતા હોય ને લાઈવ, કોઈને કોઈ અમેરિકાથી લાઈવ જેમ અહીંયા આપણે ટીવીમાં જોઈએ, એવી રીતે શાસ્ત્રોમાં લખ્યું છે ધ્વનિ સાથે. ધ્વનિ માને અવાજ, ઓડિયો અને વિડીયો બે વસ્તુ બતાવે છે ત્યાં. તમારા જન્મથી લઈને મૃત્યુ સુધીની આખી ફિલ્મ બતાવવામાં આવે છે, કારણ કે આપણે ન્યાય ખોટું બોલવી, મેં નથી કર્યું આ. તો ભગવાને એના માટે 13 સીસીટીવી કેમેરા મૂક્યા છે, આપણા બધાની હારે 13 સીસીટીવી છે, એ આપણે છેલ્લા દિવસે ચર્ચા કરીશું. અને 13 કેમેરાની સાક્ષી લેવામાં આવે છે અને એના આધાર ઉપર નક્કી થાય કે આ જીવને આગળ શું દંડ આપવાનો છે કે આને આગળ શું શરીર આપવાનું છે. પ્રભુજી, જો આપણે આત્મા છીએ તો આ શાસ્ત્રોમાં શબ્દ પ્રમાણ છે, સ્વીકારીએ, પરંતુ જેણે શાસ્ત્ર વગેરે જાણવું હોય એણે શું કરવું જોઈએ? મહાજનો એને ગત સપંથા, જેણે શાસ્ત્ર વાંચ્યા હોય એની શરણમાં વયું જવું જોઈએ, એટલે એને ઉત્તર મળી જશે. જો ભગવદ્ ગીતાને આપણા શાળા અને કોલેજોમાં કોર્સમાં દાખલ કરવામાં આવે તો આવનારી બધી પેઢીને હું કોણ છું તેમજ ઘણા પ્રશ્નોમાંથી નિરાકરણ ઝડપથી મળે અને જેથી સમાજમાં ધર્મની સ્થાપના થાય. તો આમ કેમ નથી? સરકારના પાપે આ નથી, બીજું શું હોય? આનો બીજો કોઈ ઉત્તર નથી. ગવર્મેન્ટ એટલી નાલાયક છે કે વિદેશની સરકારને આ ભાન આવી કે આ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ કેલિફોર્નિયા યુનિવર્સિટી, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે છે, પણ ભારતની કોઈ શાળાઓમાં નથી. કેટલું દુર્ભાગ્ય છે, જે કુરુક્ષેત્રમાં ઉભા રહીને ભગવાન કૃષ્ણે આ જ્ઞાન આપ્યું એ ભારતની સ્કૂલો નથી ભણાવતી,
પણ આજે દુનિયાની ટોપ લેવલની યુનિવર્સિટીઓમાં લોકો આની ઉપર પીએચડી કરે છે. તો આ દુર્ભાગ્ય સરકારના પાપે થઈ રહ્યું છે, આમાં બીજા કોઈનો હાથ નથી. અને પ્રાર્થના કરો ભગવાનને કે ભવિષ્યમાં એવું બને કે આ ભગવદ્ ગીતાને ભારતની શાળાઓના અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવે. અમારો પ્રયાસ શરૂ છે. હું અત્યારે બે સ્કૂલોની અંદર જાઉં છું ક્લાસ માટે અને બધા બાળકોને ભગવદ્ ગીતા આપી છે. ત્યાંના શિક્ષકો એગ્રી છે, એ કે સરકાર કરે કે નહીં આપણે જ શરૂ કરી દઈએ. એટલે આપણે આ આંદોલન શરૂ કરી દીધું છે અત્યારે, બરાબર. ભવિષ્યમાં સરકારને મેસેજ આપવામાં આવ્યા છે, ઇન ફ્યુચરમાં આ દાખલ થશે. આ મોદીજી છે ત્યાં સુધી વિશ્વાસ છે, પછી ખબર રહી શું થાય. કારણ કે એમને આ ગીતામાં થોડોક ભરોસો છે એટલે થઈ શકે એમ છે. ઓકે, તો ખૂબ સુંદર પ્રશ્નો હતા બધાના, ધન્યવાદ. તમે પ્રશ્નો આપ્યા એનો અર્થ કે તમે ધ્યાનથી સાંભળો છો. હરે કૃષ્ણ. હવે એનાઉન્સમેન્ટ છે, બે મિનિટ ખાલી શ્રવણ કરીને પછી આપણે ઘરે જ જવાનું છે. હલો હલો. હરે કૃષ્ણ. આજની આ સત્રનો એક જ સાર કે ઈચ્છા આપણી, નિર્ણય ભગવાનનો. હું ઘણાને કહેતો આવ્યો છું કે કૃષ્ણને મેં ઘણા વાંચ્યા છે, પણ ક્યારેય એવું નથી લાગ્યું કે કૃષ્ણએ જે કહ્યું એ વાંચ્યું કે સમજ્યું. અને એ સમજવાનો આજે મને અને તમને બધાને લાવો મળ્યો. અને ત્યારે એક નાનકડી બે લીટીની અંદર જે સપનું છે ને એ સાકાર થતું હોય ને એવું લાગે કે આજ કરું કંઈક એવો નંબર ડાયલ કે મારા કૃષ્ણના કાને હોય મોબાઈલ. એવો કંઈક નંબર આપણે ડાયલ કરતા હોય કે ખરેખર કૃષ્ણના વિચારો આપણા સુધી પહોંચતા હોય, કૃષ્ણના કાને મોબાઈલ હોય અને કૃષ્ણ આપણનો જે સવાલ છે, આપણા જે આ મૂંઝવણો છે અને એ આપણા મધ્યસ્થી થ્રુ આપણને જવાબ આપતા હોય, એવું આપણને કંઈક લાગણી થઈ આવે અને એવો આપણને લાવો મળ્યો છે એ બદલ ઇસ્કોન સંસ્થાને આપણે ધન્યવાદ પાઠવીએ છીએ. ત્યારબાદ આજના ગીતા કોર્સના સહયોગી ફ્રેન્ડ્સ જવેલ્સ, તો હરે કૃષ્ણ મહામંત્રથી આપણે એમનો આભાર પ્રગટ કરશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. બીજી બે ચાર સૂચનાઓ છે જે આપણે લઈએ, ત્યારબાદ છૂટા પડીશું. કાલે આપને ગેટ પર પેમ્પલેટ આપવામાં આવશે, જેની નીચે એક ચિઠ્ઠી છે જેમાં આપનું નામ અને મોબાઈલ નંબર આપે સૌએ લખીને ત્યાં જમા કરાવવાનો છે. બીજું કે આ કોર્સ સાંભળીને જે કોઈ ભક્તો ભગવાનનું નામ જપ કરવા માગતા હોય તો અને જપમાળા લેવા માગતા હોય અને એ પણ પ્રભુજીના હસ્તે લેવા માગતા હોય તો પાસ કાઉન્ટર પર એમનું નામ અને મોબાઈલ નંબર ખાસ લખાવી દે, કારણ કે જે વ્યક્તિઓ ત્યાં નામ અને નંબર લખાવશે એમને જ પ્રભુજીના હસ્તે આપણે જપમાળા લેવડાવશું. બીજું કે રોજ બપોરે 3:30 થી 5:30 દરમિયાન સદવિદ્યા ટીવી ચેનલ પર આ પ્રવચનનું ડી લાઈવ પ્રસારણ થવાનું છે. તો આપના સગા સંબંધીઓને પણ જેમણે અહીંયા આવીને આ પ્રવચન નથી સાંભળ્યું, જેમને એવો મોકો નથી મળ્યો, તો એ સગા સંબંધીઓને આપ જાણ કરી શકો છો કે આ પ્રવચનનો લાભ લઈ શકે. બીજું, પ્રભુજી જે ભગવદ્ ગીતાનું અહીંયા જ્ઞાન આપી રહ્યા છે એ ભગવદ્ ગીતા નીચે કાઉન્ટર પર સ્ટોલ પર મળે છે, તો જો કોઈ ઈચ્છુક હોય તો તે લઈ શકે છે. અને બીજું, ખાસ અત્યારે જેમ થોડી વારે પછી પ્રશ્નો બધાએ આપ્યા તો એક નમ્ર વિનંતી છે બધાને કે જો આપને કોઈ પ્રશ્ન હોય તો કાગળમાં લખીને સ્ટોલ પર જમા કરાવી દો, જેથી કરીને આપણે વ્યવસ્થિત એ સવાલોને અહીંયાથી લઈ શકીએ. અને છેલ્લી એક આપને નમ્ર વિનંતી છે કે જે બહેનો સાથે બાળકો આવ્યા છે તો એ થોડું પોતાનું સ્થાન પાછળ લે, જેથી કરીને જે બીજા ભક્તો છે એને થોડી સાંભળવામાં અને એમાં ખલેલ ન પહોંચે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
श्रील प्रभुपाद की जय।